ધનો છે મત ધનો. એ ગાડી લઈ આવ્યો હપ્તે થી બોલો. તો ગાડી લઈને જે પહેલો દિવસ હતો ને તો રોડ ઉપર નીકળ્યો. તો હવે રોડ ઉપર ગાડી લઈને નીકળ્યો ને તો થોડુંક લીવર વધારે દેવાઈ ગયું. તો લીવર વધારે દેવાઈ ગયું ને તો એક ભાઈ આવેલા જતા બિચારા, એની હારે બે પગની વચ્ચે ગાડી ખાલી દીધી બોલો. તો ઓલો ભાઈ કે તને દેખાતું નથી કે હું હાલ્યો જાઉં છું ને બે પગની વચ્ચે ગાડી ખાલી દે છે, તને શરમ નથી આવતી એમ કહી ધનાનો કાઠલો પકડ્યો. ધનો કે અહીંયા હું દાદાગીરી કરશો, અહીંયા મારી સોસાયટી બાજુ આવી કે અહીંયા તું દાદાગીરી કરશો. ઓલો આકરે પાણીએ માણા હતો કે હાલ આવું તારી સોસાયટી પે, હું થોડો બીવું છું કે એની સોસાયટી પાસે લઈ ગયા કે ક્યાં તારી સોસાયટી કે આ સોસાયટી બોલ હવે હું તારે અહીંયા પાછો કાઠલો પકડ્યો. એ કે અહીંયા હું સોસાયટીની બહાર કે એકદમ મને મારી દાદાગીરી કરો છે કે મારી સોસાયટી અંદર આવો પછી તમને બતાવી દઉં. ઓલો માણા કે કાંઈ વાંધો નહીં, હવે એ આ બળુકો માણા હતો સોસાયટીની અંદર ગયો ત્યાં જઈને કાઠલો પકડ્યો, બોલ હવે હું તારે. એ કે અહીંયા સોસાયટીની અંદર હું છે કે મારા ઘરે આવો તો એ કે બતાવી દઉં. ઓલો કે કાંઈ વાંધો નહીં હાલ તારા ઘરે. એને ઘરે ગયા ને ન્યાજીને જે કાઠલો પકડવા ગયો ને ત્યાં ધનાએ અવાજ માર્યો, એ ધની જો મારો મિત્ર આવ્યો બે રકે બી ચા બનાવી તો બોલો. ઠરી ગયો ને ફરી ગયો. હમણાં બાઘો ગાડી લઈને નીકળ્યો ને, તો બાઘો જેવો ગાડી લઈને નીકળ્યો ને તો રોડ ઉપર બરાબર એમ કે ગાડી લઈને જતો હતો, એમાં એક ભાઈને ગાડી ભટકાણી ને તો એ ભાઈનું પેન્ટ ફાટી ગયું. હવે પેન્ટ ફાટી ગયું ને એટલે બાઘાનો કાઠલો પકડ્યો ભાઈએ. એ કે તને ખબર નથી પડતી અમારું પેન્ટ ફાટી ગયું. બાઘો કે સોરી સોરી નો દીકરો થામાં, એ કે આ 1300 રૂપિયાનું પેન્ટ હતું, એ લાય 1300 રૂપિયા કાઢ. તો બાઘાએ 1300 રૂપિયા પછી આપી દીધા, મગજમારી નોકરી પડે. એ 1300 દઈને ઓલો હાલતો થયો ને તો બાઘાએ એનો કાઠલો પકડ્યો, ગઈ અહીંયા. એ કે મેં તને 1300 રૂપિયા દઈ દીધા ને, એ કે હા પેન્ટ દેતો જા. આપણે તાજી હવા ખાવા જઈ, મને કે આજ હું કઈ નહીં ખાવ. મેં કેમ, મને કે મારો ઉપવાસ છે. તો મેં કીધું શીખી ન ખાતો ભાઈ ઉપવાસ હોય તો. હમણાં અમારે એક દાદા ગુજરી ગયા ને તો બાઘો ઉંબે ખરખરે ગયા. મેં કીધું ભાઈ તું મૂંગો રેજો, કીધું આ તું તારે કઈ બોલવું નહીં, તારે મૂંગું રહેવું. મને કે થોડું ઘણું તો પૂછવું પડે ને આપણે કે સમાજમાં રહી. તો મેં કીધું પૂછવાની રીતે પૂછજે, માર ખાયો એવું ન પૂછતો. તો મને કે વાંધો નહીં, અમે ત્યાં જઈને બેઠા એટલે ઓલા ભાઈ આવ્યા એટલે મેં કીધું દાદા કેવી રીતના ગુજરી ગયા. અરે મને કે દાદા આમ તો હાવ નર્વા હતા, કાંઈ નહીં કે દાદા હવારના પોરમાં ઉઠ્યા, ઉઠીને પછી એમ કે બ્રશ કર્યું, પછી ચા પાણી નાસ્તો કર્યા, પછી કે લાય થેલી હું જરાક શાકભાજી લેતો. એ શાકભાજી લેવા ગયા ને બરાબર ઘરની બહાર નીકળ્યા ને તો ઠેબુ આવ્યું ને તો પડી ગયા ને તો ઓલો પાણો છે ને એ અહીંયા ઘરી ગયો એ કે કપાળમાં. તો બાઘો કે આંખ જરાક રહી ગયો, ભાગશાળી કહેવાય કે ઘરી પાકમાં આંખ રહી ગઈ, બહુ નસીબદાર છે. ઓલા મેં બે જ આપટ નસીબદાર. હમણાં એક જણો તો ચોર છે ને, વકીલ સાહેબ પાસે ગયો કે વકીલ સાહેબને કે સાહેબ મારે કે એક તમારે ચોરીનો કેસ લડવાનો છે. તો વકીલ સાહેબ કે લડી દો એમાં કાંઈ ના ન હોય. એ કે વકીલ સાહેબ કે ફી થાય. બોલો કે ભાઈ સાહેબ મારી પાસે ફી નથી. કે ફી વગર થોડો કેસ લડાય, કે ચોરીનો કેસ લડવાનો ફી થાય. તો ઓલો ચોર ઊભો ઊભો કે સાહેબ મારી પાસે ફી નથી પણ મારી પાસે નવી કાર છે. એ કે તો વકીલ સાહેબ કે વાંધો નહીં હાલ છે. એ કે બોલ શેનો કેસ લડવાનો છે. એ કે આ કાર ચોરીનો જ લડવાનો છે. હમણાં એક કેદી છે ને જેલમાંથી જેવો છૂટ્યો ને એટલે જેલર સાહેબે પછી કીધું ભાઈ તમે છૂટી ગયા છો હવે તો હવે તમે બહાર નીકળીને શું કરશો. અરે એ કે જ્વેલરીનો મોટો શોરૂમ ખોલીશ. હે હા જ્વેલરીનો મોટો શોરૂમ ખોલીશ. જેલર સાહેબ કે એમાં બહુ બધા પૈસા જોઈ. ઓલો કે ના રે ના બે અથોડા જોઈ. હમણાં એક જણો માર્કેટમાં ઊભો હતો ને પાછું ઊભો કે મારું પાકીટ ખોવાઈ ગયું છે અને એમાં 20,000 રૂપિયા હતા, જો કોઈ પાકીટ મને પરત કરશે તો હું એને 1,000 રૂપિયા આપીશ. ત્યાંથી બીજો કે આપણા 2,000, ત્યાં ત્રીજો કે આપણા 3,000, ત્યાં હરાજી ચાલુ થઈ. બોલ 2,000 એક જણો આવીને કે આપણા 10,000. મેં કેમ 10,000, મને કે 10 રાખે 10 આપણે રાખે. લઈ લેવું જ માણસ. બોલો હમણાં એક જણો કેદી છે ને જેલમાંથી ભાગ્યો. બોલો હળિયા તોડીને ભાગ્યો જેલના. એમાં પોલીસના મિત્રો સાહેબો એ બધા ગોતી લીધો અને પકડીને લઈ આવ્યા. પછી કે એલા તું આ જેલના હરિયા તોડીને ભાગ્યો હોય કે આ જેલના હરિયા તોડ્યા કેવી રીતના. તો ઓલો કે કહી દઉં કે આ કહી દે કે આ જેલના હરિયા તોડ્યા કેવી રીતના. એ કે તમે ઓલી ભાખરી નથી દેતા, ભાખરી ભાખરીની કોરે કોરે તોડી ત્યાં ભાખરી દેવાનું બનશે. ભાખરી નહીં, ગોટલી આપો પણ ભાખરી નહીં.
હમણાં મારે મકાન રાખવું જ ભાડે, તો હું હજી ભાડે જ રહું છું. તો મેં કીધું આપણે ભાડે રાખીએ મકાન, તો હું મકાન ભાડે રાખવા ગયો. મેં કીધું આનું મકાનનું ભાડું શું? તો એક દાદા બેઠા હતા, મને કહે 5000 રૂપિયા ભાડું. મેં કીધું દાદા વ્યાજબી રાખો, વ્યાજબી રાખો. મને કે 4800 રૂપિયા આપજો 28 દિવસનો મહિનો. એટલે એને 28 દિવસનો કરીને 13 મહિના કરવા. મેં કીધું દાદા વ્યાજબી રાખો, હું કલાકાર છું. મને કે તો તમારે ડિપોઝિટ દેવી પડશે. એક જો પોલીસ સ્ટેશનમાં ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો. એ કે હું? અરે સાહેબ ફરિયાદ લખી લ્યો, ધમકી આવે છે, કાપી નાખવાની ધમકી આપે છે. તો સાહેબ કે ક્યાંથી ધમકી આવે છે? એ કે આ લાઇટ વાળાની ઓફિસમાંથી, લાઇટ બિલની ફોટો કાપી નાખે, એ કાપી જ નાખે લાઇટ બિલ. હમણાં તમારા બાઘાને એને બાપાએ કીધું કે જા લાઇટ બિલ ભરી આવી. તો બાઘો ગયો. હવે બાઘો લાઇટ બિલ ભરવા ગયો ને, એમાં વચ્ચે જુગાર રમતા હતા, ત્યાં બેસી ગયો બાઘો, હારી ગયો પૈસા. તો ઘરે આવીને એને બાપા કે બેટા લાઇટ બિલ ભર્યું? તો બાઘો કે બાપા લાઇટ બિલ તો પછી ભરા હે. કેમ? એ કે લોટરીની ટિકિટ લઈ લીધી. જોજો તમે 8 દિવસની અંદર આપણા ઘરની આગળ બોલેરો પડી છે, કે આપણને બોલેરો લાગશે. એના બાપા કે કાંઈ વાંધો નહીં, બોલેરો લાગશે, અત્યારે તું લાઇટ બિલ વગરના ભરી આવ્યો. એના બાપાનો મગજ હલી ગયો. તો બાઘાને બે ઝાપટ મારી. એ કે બોલેરોનો દીકરો થશો પેલા, એ કે લાઇટ બિલ ભરી આવાય નહીં, કે લાઇટ બિલ નહીં ભરતો કાપી જાય કે લાઇટ. બાઘો કે બાપા શાંતિ રાખો, બોલેરો આવવા દો. પછી બોલેરો બેહીને લાઇટ બિલ ભરી આવી. 7-8 દી છે ને, તો હાચીને બોલેરો આવી. બોલો. તો એને બાપા રાજી થઈ ગયા. બોલો બાઘાને વાહો થાબડ્યો, વાહ બાઘા વાહ બાઘા. તે અંદરથી સાહેબો ઉતર્યા ને લાઇટ કાપીને વહી ગયા. જેવા લાઇટ કાપીને સાહેબ ગયા ને, પછી બાપાએ બોલો લીધો બાઘાને જે માર્યો છે. હમણાં બાઘો બરાબર બગીચામાં ગયો ને આટો મારવા, તો બગીચામાં એક બેન બેઠા હતા. તો બાઘો ત્યાં જઈને કે આ તમારી બાજુમાં જગ્યા ખાલી છે, કોઈ આવવાનું હોય તો હું બેસું. તો ઓલા બેન કે તું બેહી ને, તો આ બાજુની જગ્યા ખાલી થઈ જાય. કે એકલો ગંધાતો હોય આઠ આઠ સુધી નાતો ને, તું બેહી તો હું વહી જાય. કે બોલો, હમણાં એક ગામની અંદર એક નેતાજી આવ્યા. બોલો ગામની અંદર નેતાજી પ્રચાર કરવા આવ્યા છે નેતાજી. તો ગામવાળાને કે બોલો ગામના મિત્રો તમારા ગામની અંદર શું સમસ્યા છે? તે એક જણો ઊભો છે કે કાંઈ આમ તો સમસ્યા વધારે નથી, પણ લાઇટ બહુ વહી જાય છે. બસ એટલી જ વાત. તરત ફોન કર્યો, હાલો ફલાણા ભાઈ બોલું છું, આ ગામની અંદર લાઇટ ન જ આવી જોઈએ, ઘડીએ ઘડીએ લાઇટ વહી જાય છે, ગામજનોની ફરિયાદ છે, લાઇટ ન જ આવી જોઈએ. એમ કહીને ઓકે કરીને ફોન મૂકી દીધો. થોડીક વાર કહે, હાલો એ સમસ્યાનો તમારો હલ થઈ ગયો, હવે બીજી કોઈ સમસ્યા હોય તો બોલો. તે વાંહેથી એક બીજો ઊભો થયો, એ કે નેતાજી અમારા ગામમાં એકેય કંપનીનો ટાવર જ નથી આવતો. ટાવર તો આવતો હમણાં તો રોડ ઉપર કુંડાળું થઈ ગયેલું, કુંડાળું રોડ ઉપર. તે બાઘો ન્યાય ગયો કે આ કુંડાળું શેનું છે, શું થયું? તો એક જણો કે ભાઈ એક્સિડન્ટ થયું છે. તો બાઘાને પછી બધો શોખ બહુ, તો ન્યા જઈને રાડ્યું મારો પાડવા માંડ્યો, એ આગા જાઓ એક્સિડન્ટ થયું મારા બાપા છે. તો ઓલા બધા આમ હટી ગયા. પછી જોયું ત્યાં ગધેડો મરેલો પડ્યો. બોલો હું ભણતો ને, હું તે સ્કૂલની અંદર મને સાહેબ ભણાવે ને, તો હું બાઘો બે એમ હારે ભણતા. તો સાહેબ એમ કહીને આમ નકશો કાઢી અને આખા વર્લ્ડનો નકશો મૂક્યો. પછી નકશો મૂક્યા પછી મને ઊભો કર્યો, નવસાદ ઊભો થા, આમાં અમેરિકા ક્યાં છે બતાવી દે. એટલે મેં આમ લાકડીને ટેકે આમ બતાવ્યું. મેં તો આ અમેરિકા. મને કે વેરી ગુડ, બેહી જા. પછી બાઘાને ઊભો કર્યો, બાઘા ઊભો થા, અમેરિકાની શોધ કોણે કરી? બાઘો કે નવસાદે. બે ઝાપટ મારી સાહેબ. એ કે નવસાદે કરી નહીં, કોલંબસે કરી છે. બાઘો મારી પાસે, મને કે તારું નામ કોલંબસ છે? મેં કીધું મુંગો રે મુંગો રે, આ કોલંબસે કરી શોધ અમેરિકાની. અમારે એક વિસલો હતો, વિસલો બહુ આળહું હો, વિસલો એટલો બધો વિસલો આળહું ને વાત જવા દઉં. બોલો એની આળહની તો કોઈ પાર નહીં, એવો આળહુડો. એમાં વિસલો એટલો બધો આળહુડો ને, તો હમણાં દાઢી કરાવવા ગયો. બોલો તો દાઢી કરાવવા ગયો ને, તો જઈને ખુરશીમાં બેઠો. તો ઓલા કારીગર કે શું કરવું છે, દાઢી કરવી છે કે વાળ કાપવા છે? એ કે દાઢી કરવી છે. તો કે જરાક મોઢું ઊંચું કરો. તો વિસલો કે કામ કર, તો વાળ કાપી નાખ. હવે મોઢું ઊંચું નથી કરવું, તો કે વાળ કાપી નાખ. એને વળી વાળ કાપી નાખ્યા, ફર્સ્ટ ક્લાસ વાળ બાળ કપાવીને પછી ઘરે ગયો. એની ઘરવાળી કે જો ડાર્લિંગ તારી કરતા 10 વર્ષે નાનો એવું લાગુ છું. એની ઘરવાળી કે ટકો કરે એવો જ ને, તો અત્યારે જન્મ હોત એવો લાગે. હમણાં એક જણા એક બેન મને હામા મળ્યા. મેં કીધું બેન મજામાં? મને કે મજામાં. મેં કીધું મારા ભાઈને ઓલી આમા મામામ કરવાની આદત હતી, આમા આમા મામામ કર્યા કરતા વાળને. મેં કીધું આદત છે કે વહી ગઈ?
અરે મન કે વહી ગઈ. મેં તું કેવી રીતના ગઈ? અરે મન કે વાળ જ કટ નાખ્યા. અમુક ટેવ હોય. હમણાં એક મચ્છર આવ્યું ઘરે, બોલો મચ્છર. અને મચ્છરીને કે ડાર્લિંગ, હું તને મોટો બંગલો બનાવી દઈશ, અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, હોંગકોંગ, પટાયા ફરવા લઈ જઈશ. ફર્સ્ટ ક્લાસ આપણે મોટી ફોર વ્હીલ લેશું અને આપણે બે માણસ ખૂબ જલસો કરશું. તું બોલ ડાર્લિંગ, તારે શું જોઈએ બીજું? ઓલી મચ્છરી કે તને કેટલી વાર કીધું છે કે નેતાને કરડીને નહીં આવવાનું. નેતાને કરડીને મોટી મોટી એક માકડે છે ને મચ્છરી આવી લગ્ન. હા, માકડે મચ્છરી આવી લગ્ન કર્યા. તો માકડ ને મચ્છરીના લગ્ન થાય પછી એમાં કાંઈ પાછા પાણી હોય યાર? માકડ ને મચ્છરી બે લગ્ન કરી લીધા અને બરાબર થોડોક સમય ગયો ને તો મચ્છરી મરી ગઈ. તો પછી બધા ખરખરે તો જાય ને, તો બધા માકડ પાસે ખરખરે ગયા કે અમારા મચ્છરી બેન કેવી રીતના ગુજરી ગયા. અરે માકડ કે એમાં કાંઈ નહોતું કે અમારે બે માણસ હારામ હારો ઘર સંસાર હાલતો થઈ ગયો કે, પણ આ મનોજભાઈ છે ને એણે કે આ હાસ્યનો પ્રોગ્રામ રાખેલો કે હોલની અંદર, અને એને હાસ્યનો પ્રોગ્રામ અમને બે ને આમંત્રણ હતું કે તમે બે માણસ ગયા કે હવે કે હું તો જઈને શાંતિથી બેઠો હતો કે, પણ આ મચ્છરી અમારી હખણી ન રહી કે હવે એમાં બરાબર કે એમાં હાસ્યનો પ્રોગ્રામ ને એમાંય નવસાદ કોટડિયા કે કલાકાર એ બરાબર એમ કે જોક્સ બોલે એટલે પ્રેક્ષકો તાળી ઉપાડે. હવે પ્રેક્ષકો તાળી ઉપાડે એમાં મચ્છરી અમારી ગેલમાં આવી ગઈ. એ આમ ઉડવા ગઈ ને ત્યાં ઝપટમાં આવી ગઈ કે બોલો. પછી કે મેં કીધું હતું મચ્છરીને કે ક્યાંય જાને તાળી પાડીને ત્યાં આગું રહ્યું, પણ એ કે સમજી નહીં કે ત્યાં ઝપટમાં આવી ગઈ ને કે એમાં ગુજરી ગઈ કે હવે મારા જેવું ક્યાંક હોય તો કેજો લ્યો. માકડ માકડ અમારે ઘેર રેડીમેડની દુકાન ખોલી, રેડીમેડના કપડાની દુકાન ખોલી એક જણાએ. તો જેવી દુકાન ખોલી ને તો બરાબર બધું ઓપનિંગ બોપનિંગ થયું. અમે ગયા પેંડા પેંડા ખાધા. પછી ઓપનિંગની અંદર ગયા ને તો બાઘો બધે આમ નજર કરીને કે એક ભૂલ છે. એ કે શું ભૂલ છે? એ કે આમાં તમે ટ્રાયલ રૂમ જ નથી બનાવ્યો. તમારે ટ્રાયલ રૂમ તો જોઈએ ને, કોઈ કપડાં રેડીમેડના લેવા આવે તો આમાં તમે ટ્રાય ક્યાં કરાવો? તો ઓલો કે આ વાત સાચી, અમે એની ઉપર વિચાર કરીએ છીએ કે હવે મારામાં ટ્રાયલ રૂમ બનાવવો ક્યાં. તો બાઘો કે એમાં વિચાર કાંઈ ન કરવાનો હોય કાં તો કે હાથી લઈ લ્યો. એ કે હાથીને ટ્રાયલ રૂમને શું લેવા દેવાય કે કાંઈ નહીં, હાથીને દુકાન આડો ઊભો રાખી દેવાય. ઓલો કપડાં બદલી લે ને ત્યાં સુધી આડો ઊભો રાખે તો થોડોક આગો લઈ લેવાય. ટ્રાયલ રૂમની જગ્યાએ કે હાથી લઈ લેવાય એવી સલાહ દે. હમણાં એક જણો અમારે ત્યાં કપડાંવાળા છે, તો હવે એ કપડાં સીવે છે, કારીગર છે. તો એ ભાઈ વયા ગયા, ભાગી ગયા, બોલો દુકાન બંધ કરીને. તો 15-20 જણા પોલીસ સ્ટેશન ગયા. બોલો એ કે સાહેબ અમારી ફરિયાદ લખી લ્યો, અમારા કપડાં સીવતો હતી કારીગર ભાગી ગયો કે. તો સાહેબ કે એક પછી એક લાઈનમાં હોય કે ફરિયાદ લખાવવા માટે. તો એક પેલો આવ્યો કે બોલ તારું હું લઈ ગયો કારીગર? એ કે મારી 3 જોડી કપડાં લઈ ગયા. બીજો બીજાને કીધું તારું હું લઈ ગયા? કે મારા 2 જભ્ભા લઈ ગયા. ત્રીજાને કે આ લઈ તારું હું લઈ ગયા? ત્રીજો ઉભો ઉભો કે સાહેબ મારું માપ લઈ ગયો. સાહેબે કે ટાઈમ પાસ કરવા આવો? હમણાં એક જણો બરાબર એમ કે ફાસો ફાસ જતો છે ને કામમાં, તો મારો માર જતો હતો ને એમાં ફોન આવ્યો. તો ઉપાડીને કે આ બોલ. હા, એક કામ કર, તું ગળું કાપી નાખ અને કમર કાપી નાખ, હાથ કાપી નાખ, હું આવીને ખીચું કાપી. હા, ને એમાં કોઈ પોલીસના સાહેબ નીકળ્યા ને ભાળી ગયા, કાઠલો પકડી ગયા. કોનું ગળું કાપવું છે? કોની કમર કાપી તારે? કોના હાથ કાપવા? ઓલો કે સાહેબ તમે પેલા સમજો તો ખરા, હું કપડાં સીવું છું, કારીગર છું. ઓલાને કટિંગ વાળાને મેં એમ કીધું તું ગળું કાપ, હાથ કાપ, હું આવીને ખીચું કાપી. સમજ્યા? ફેર થઈ જાય ક્યારે? અમારે એક રંજનભાઈ છે, અમારી બાજુમાં રે રંજનભાઈ, નકરી સફર જ કર્યા કરે. બોલો, એક દી અમદાવાદ હોય, બીજે દી મુંબઈ હોય, એક દી વળી ભુજ હોય, એક દી રાજકોટ હોય, એક દી જૂનાગઢ હોય, કોઈ દી ઘરે જ ન હોય. બોલો, તો હમણાં હું એને ઘરે ગયો ને તો મેં કીધું ભાભી ક્યાં છે રંજનભાઈ? અરે મન કે એ ક્યાં ઘરે હોય? એ તો રોજ સફરમાં જ હોય. મન કે તમને ખબર નથી રોજ સફર કરે કે. મેં કીધું તો એનું નામ બદલી નાખો. મન કે કા? મેં કીધું એનું નામ રંજનભાઈ છે ને એની જગ્યાએ સફરજન કરી નાખો કીધું. મેં કે કેમ? મેં કીધું સફરમાં જ હોય છે ને, સફરજન કરી નાખો. મેં કીધું અમુક નકરી સફર જ કર્યા કરે, ઘરે જાઓ ઘરે હોય. હમણાં એક જણો કાર લઈને નીકળ્યો ને, કાર લઈને, તો બરાબર એમ કહેવાય કાર લઈને નીકળ્યો ને સ્પીડમાં જતો હતો. એમાં એક કબૂતર કારના કાચની યાર ભટકાણું. તો જેવું કબૂતર ભટકાણું ને તો કબૂતર બેભાન થઈ ગયું. કબૂતર બેભાન થઈ ગયું ને એટલે આ ભાઈ બિચારો દયાળો હતો, કાર ઊભી રાખી, કબૂતરને લીધું, પછી પાણી બાણી છાંટ્યું, પછી ઘરે લઈ આવ્યો. ઘરે લાવીને કબૂતરને પિંજરામાં પૂર દીધું અને પછી તો એને કામે લાગી ગયો. તો હવારમાં કબૂતર ભાનમાં આવ્યું ને તો પિંજરામાં જોઈને કબૂતરે વિચાર કર્યો કે નક્કી આ કારવાળો ગુજરી ગયો લાગે છે. એ કે આ મને જો જેલમાં નાખી દીધો. એ કે
મને હતું જ નહીં કે આ મરી જવાનું, જે મરી ગયો મારે જેલ થઈ ગયું, પિંજરામ પૂરી દીધું છે હવે ભાઈ, કાંઈ જેલ નથી. પણ સાહેબ આ પંખીની વેદના આપણને અત્યારે લોકડાઉનમાં ખબર પડ્યો. હા, કારણ કે આપણે પંખીને પિંજરે, પંખી તો એક તો મુક્ત જીવ પંખી છે, કારણ કે પક્ષી છે, એને તો આપણે એને છે ને આકાશમાં ઉડવા માટે એને ભગવાને સર્જન કર્યું, એને બદલે આપણે એને પિંજરામાં પૂર દઈ. આપણે જ્યારે પિંજરામાં પુરાણા ને ત્યારે આપણને ખબર પડી કે એની વેદના શું છે. કારણ કે માણસ હોય કે પશુ પંખી ગમે એ હોય, એને આમ હરતું ફરતું મજા આવે ભાઈ. અમેરિકા ગયો ને હમણાં, હું અમેરિકા ગયો ને, તો અમેરિકા જઈને આવ્યો ને પછી બાઘાએ મને કીધું, મને કે અમેરિકામાં કંઈક નવી સિસ્ટમની કંઈક વાત કરો. અરે મેં કીધું અમેરિકાની હું વાત કરું, મને કે હું, મેં કીધું અમેરિકાની અંદર એવી ગાડીઓ આવી ગઈ છે કે વગર ડ્રાઈવરે હાલે. મને કે અહીંયા ન હાલે. મેં કેમ, મને કે અહીંયા કોકને યાર ભટકાડે મારવો કોને, હમણાં બાઘો કોકની ફોર વ્હીલ ઉપર બેઠો, બોલો ફોર વ્હીલ કોકની પડી હતી ને નાકે, એની બોનેટ ઉપર બેસીને આરામથી જેમ પોતાની ગાડી હોય એમ બેઠો બેઠો મોબાઈલમાં વાતું કરે ને, ઘડીક વાર આમ મોબાઈલમાં મેસેજ કરે ને, એ આરામથી મોજથી બેઠો હતો. કોક નીકળે ને એમ જ થાય કે આ બાઘાની ગાડી છે. તે એક ભાઈ આવ્યો, આવીને કે ભાઈ તમારું નામ, એ કે મારું નામ બાઘો, એ કે તારા બાપાનું નામ, એ કે ગોબરભાઈ. એટલે ઓલા ઓલા ભાઈએ કીધું કે આ ગાડી છે ને ગોબરભાઈની નથી, પણ તોય તમને કે એક દિવસ બે દિવસ રાખી હું જોઈ લઉં કે તમારામાં કેવું ટેલેન્ટ છે એમ. એ કે કાંઈ વાંધો નહીં, બે ચાર દિવસ તમે તાર મને જોઈ લ્યો, મારે એવું કઈ નથી. તો ઓલો ગુજરાતી ને નોકરી રહી ગયો, હવારે ગયો અને બરાબર એમ કે ખાંજ થઈને એટલે શેઠ આવ્યા. શેઠ આવી અને 8-10 સેલ્સમેન હતા, બધાને ઓફિસમાં બોલાવ્યા. એટલે બધાએ સેલ્સમેન ઊભા રહ્યા, એટલે એક સેલ્સમેનને પૂછ્યું, બોલ આજે તે શું વેપાર કર્યો, કેટલા કસ્ટમર એટેન્ડ કર્યા? એટલે ઓલો કે શેઠ આજે મેં 12 કસ્ટમર એટેન્ડ કર્યા અને $3,500 વેપાર કર્યો. સાહેબ શેઠ કે વેરી ગુડ વેરી ગુડ. પછી બીજાને પૂછ્યું કે ભાઈ તે, એ કે શેઠ આજે મેં 13 કસ્ટમર એટેન્ડ કર્યા અને $1,800 વેપાર કર્યો. શેઠ કે બરાબર છે. ત્રીજાને પૂછ્યું કે ભાઈ તે, એ કે આજે મેં એક 27 કસ્ટમર એટેન્ડ કર્યા, એ કે અને એમ કહેવાય કે $8,000 વેપાર કર્યો. શેઠ કે વેરી ગુડ. પછી આ ગુજરાતીનો વાર આવ્યો, એટલે એને પૂછ્યું કે ભાઈ તે, એ કે શેઠ મેં એક કસ્ટમર એટેન્ડ કર્યું, બસ એક. પણ શેઠ, એ કે વેપાર તો પૂછો, એ કે વેપાર કેટલો કર્યો, એ કે $70,000. હે, એક કસ્ટમરને $70,000 કેવી રીતના વેપાર કર્યો? એ કે શેઠ એમાં એવું હતું ને કે એ ભાઈ છે ને એ માછલા પકડવાની જાળ લેવા આવ્યા હતા, તો પછી મેં એને કીધું કે ભાઈ જો તમારે માછલા જ પકડવા હોય અને આમ થોડાક આઘા જાઓ ને તો ત્યાં પાણી ઊંડું છે તો ત્યાં તમને વધારે માછલા મળે, કે અને એને પકડવા માટે માછલાને લલચાવવા માટે કે આ ગોળીઓ આપું ને, આ ગોળી પાણીમાં નાખશો ને એટલે બહુ આવશે, કે એમ કરીને ગોળીઓના પેકેટ દીધા. પછી મેં કીધું કે આમ તમે આઘા જાઓ ને તો ત્યાં પાણી બહુ ઊંડું છે તો બોટમાં જવું પડે તમારે, એટલે પછી લાઈટ બોટ આપી, કે પછી મેં એને કીધું ત્યાં તમે જાઓ એટલે તમારે ત્યાં 3-4 દી રોકાવવું પડે, એટલે 3-4 દી રોકાવા માટે એક તંબુ દીધો, પછી અંદર જમવાની બધી સામગ્રી બનાવવા માટેનો ગેસનો ચૂલો આવે ને, ઓલો અત્યારે તો ઇલેક્ટ્રિક ચૂલો દીધો. પછી એમ કે બધી વસ્તુ દીધી ને બધા પેકેટ દીધા ને ફૂડ પેકેટ દીધા ને, પછી મેં એમને કીધું કે કદાચ તમને રાતે ઠંડી લાગે તો એના માટે જેકેટ આપ્યા. પછી એમ કીધું મેં કદાચ તમે બોટની અંદર હો અને કદાચ બોટમાં ક્યાંક વાંધો આવી ગયો અને ઉપરવાળો ન કરીને ક્યાંક પ્રોબ્લેમ થાય તો તમારી ક્યાંક તમારી સેફટી માટે ક્યાંક જોઈ, એટલે એ સેફટીના સાધન આપ્યા, એ બધું આપ્યું. અને બધું આપ્યું પછી એમને છેલ્લે મેં એમ કીધું કે હવે તમે ત્યાં જાઓ કે માછલા પકડવા માટે અને 4-5 દિવસ ત્યાં રોકાવ તો તમારા અહીંયા ફેમિલી હોય તમારા ઘરના નેના તો એના માટે ક્યાંક, તો એના માટે એ લોકોએ પછી બધું કે પેકેટ લીધા, છોકરા હાટું રમકડા લીધા ને એમ કરીને કે $70,000 બિલ થયું કે $70,000 શેઠ કે હું તારી ઉપર ફિદા છું, કે આજથી તને કે આ મોલનો મેનેજર બનાવી દેવો છે, કે એક કસ્ટમર ખાલી કે માછલાની જાળ લેવા આવ્યો હતો એને તે ₹70,000 માલ આપી દીધો. ઓલો કે શેઠી માછલાની જાળ લેવા નહોતો આવ્યો તો, અરે એ તો બહાર અહીંયા પેપર લેવા આવ્યો હતો ને હું ત્યાં ઊભો હતો, તે કોકની યારે ફોનમાં વાત કરતો હતો કે હમણાં ટાઈમ પાસ નથી થતો એ કંઈક. તો પછી મેં એને કીધું કે ટાઈમ પાસ ન થતો હોય ને તો માછલા પકડવાનો શોખ રાખો, માછલા તમે પકડશો ને તો તમારો ટાઈમ પાસ સારો થાય, એમ કરીને અંદર લઈએ. તો ઓલા શેઠ કે તું ઇન્ડિયામાં હું ધંધો કરતો, એ કે હું વીમા એજન્ટ હતો, એ કે વીમા ઉતારતો, એ કે બોલ કાયમી કરી દીધો, બોલો મેનેજર બની દીધો, બોલ આવી પોતા.
હમણાં એક જણો મારી પાસે, મને કે નવસાદ ભાઈ, મેં તો બોલો ને, મને કે તમે આફ્રિકા જવાના? મેં ધા જવાનો ને. મને કે પ્લેનમાં જવાનું? તો મેં તો ત્યાં હું ટ્રેનમાં જવાય કીધું. ત્યાં પ્લેનમાં જ જવું પડે. મને કે પ્લેનમાં અધરથી જાઓ? મેં કીધું અધરથી જ જવાનું હોય ને. મને કે મારું એક નાનું એવું કામ કરશો? મેં તો બોલ ને. મને કે મારો છોકરો હોય કે થોડોક અપલખણો ખરો હોય કે હું 5 રૂપિયાનો ફુગો લઈએ હોય કે ગેસ વાળો, હવે છોકરાએ મૂકી દીધો ઉપર યોગ્ય છે કે, તો તમે જાઓ જરાક લેતા આવજો કે મારું એટલું કામ થયું. ફુગો લેવા જવાનું અમુક અમુક ને છે જ નહીં જબરજસ્ત. હમણાં એક છોકરો મારી પાસે, મને કે નવસાદ ભાઈ, મારા પપ્પાએ કીધું તમારી કાતર દો ને. મેં કીધું કાતર ને તારે શું કરવી? મને કે પતરું કાપવું. એલા, મેં કીધું પતરા કાપવા માટે મારી કાતર હાલે? તારા ઘરે કાતર નથી? મને કે છે ને. મેં તું એનથી કાપ ને. મને કે મારા બાપાએ ના પાડી, એનથી પતરું ન કપાય. તમારી પતરા કાપો, અમારી કાતર લઈ જઈએ. આવા આગ્રહ થઈ ગયો. હમણાં એક જણો મને કહેવા, મને કે મારા કૂતરો છે ને, મારો કૂતરો, એનું કે વર્લ્ડ રેકોર્ડમાં મારે નામ નોંધાવવું છે કે મારા કૂતરાનું. મેં તમારા કૂતરાનું તમારે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવું છે? મને કે હા. મેં તમારા કૂતરામાં એવી ખાસિયત શું છે? અરે, મને કે આ એનું નામ બોલી હગે છે. મેં હું વાત કરો? મને કે હા, આ એનું નામ બોલી હગે છે કે. તમે કે તમારા કૂતરાનું નામ શું છે? મને કે વાવ વાવ વાવ. પોતે પોતે કેવા નામ રાખે અને બીજાને ગુમરે છે. આમાં એનું વર્લ્ડ રેકોર્ડમાં નામ નથી. હમણાં એક જણો સાયકલ લઈને નીકળ્યો ને, સાયકલ લઈને ફાસો ફાસ જતો છે, તો એમાં એક છોકરો વચ્ચે આવ્યો ને, તો છોકરાને સાયકલ ભટકાણી. હવે આ ભાઈ હોશિયાર હતો, એણે શું કર્યું ખબર છે? એવી સાયકલ છોકરાને ભટકાણીને છોકરો દેકારો ન કરે ને, એટલે એને સીધી ખીચામાં 10 ની નોટ આપી દીધી. લે લે બેટા લે. એટલે છોકરાએ 10 રૂપિયા લઈ લીધા ને. ઓલા ભાઈને હા હું જોઈને કે તમે રોજ અહીંથી નીકળો છો? હમણાં બાઘો મને કહેતો, મને કે મારા ઘરે મારી કાંઈ વેલ્યુ જ નથી. મેં કીધું હું વાત કરે? મને કે આ મારી કાંઈ વેલ્યુ જ નથી કે. ત્યાં અમારો ધમો આવ્યો. ધમો કે હું વાત કરે? મેં કીધું આ ભાગો કહે છે ઘરે કાંઈ વેલ્યુ નથી. તો ધમો કેલા ક્યાં વેલ્યુ નથી કે મારી ઘરવાળી પાસે મારી કાંઈ વેલ્યુ જ નથી. ધમો કે તારે એકને નહીં ઘણા ખરા ને એમ જ હોય કે કેમ? એ કે ક્યાંથી વેલ્યુ હોય કે કેમ? એ કે જો તારી ઘરવાળીએ કે એના બાપાનું ઘર મૂક્યું તો એ કે એને તારા બાપાનું ઘર મળ્યું. એના મા બાપને મૂક્યા તો અહીંયા તારા મા બાપ એટલે એને હાહુ હારા મળ્યા. એ કે એની બહેનને મૂકી તો અહીં તારી બહેન એટલે નણંદ મળી કે. એણે એના ભાઈને મૂક્યો તો અહીં તારો ભાઈ એટલે એનો દેર મળ્યો કે. અને કાંઈ મૂક્યા વગર તું મળ્યો છો એટલે મફતની કાંઈ વેલ્યુ ન હોય કે કોઈ દિવસ. હમણાં બાઘાને એની ઘરવાળી કે તમે મને કેટલો પ્રેમ કરો છો? બાઘો કે ગાંડી એની વાત જ ન હોય, સીમા જ આવવા દે. એમને કહો તો ખરા કેટલો પ્રેમ કરો છો? અરે ગાંડી, તું કહેતી હોય તો તારા માટે કે આમ જો ચાંદો લઈ આવું કે. એમ એટલો બધો પ્રેમ કરો? હા ગાંડી, તું કહેતી તારા માટે ચાંદો લઈ આવું. એની ઘરવાળી કે જાઓ લઈ આવો. એ કે તું આંખ્યું બંધ કરી દે તો લઈ આવું કે. તો એની ઘરવાળી આંખ્યું બંધ કરીને બેઠીને આ ભાઈ અરીસો લઈ આવ્યો. બોલો, આમ કહીને હામો મૂક્યો તો એની ઘરવાળી આંખ્યું ખોલીને એ કે ઓહો હો, તમે મને ચાંદ માનો છો? બાઘો કે ચાંદની દીકરી થામાં, આમાં તારું ઠોબડું જોઈ કે. તારા ઠોબડા તું ચાંદ લેવા જાવ કે. બાઘાની ઘરવાળી એને કહેતી હતી એ કે આજ તો તમે એવા લાગો. બાઘો કે કેવો લાગો? એ કે એમ ન કહો. એ કે આજ તો તમે એવા લાગો. પણ કેવો લાગુ બોલ તો ખરી. એ કે એક ડ્રેસ લઈ ગયો તો કહું. તો બાઘો તો માર્કેટમાં ડ્રેસ લઈએ, પોપટિયા રંગનો, પોપટિયા રંગનો ડ્રેસ લઈએ. ને પછી કે લે ડ્રેસ લાવ્યો, હવે બોલ હું કેવો લાગુ. આજ તો તમે એવા લાગો. પણ કેવો લાગુ? એ કે એમ અસલ મારા બાપા જેવા લાગો. એ એક જણો સવારના પોરમાં ઉઠ્યો, ઉઠે જ ખરા ને માણા. હા, તો એક જણો સવારના પોરમાં ઉઠ્યો, નાયો ધોયો, ભલે 3-4 દીએ પણ નાયો ખરો, હરકો ગઈ નાયો, નાયો ધોયો. પછી એમ કે લાલ કલરનું પેન્ટ પહેર્યું, ઉપર લાલ કલરનું ગંજી, એની ઉપર લાલ કલરનો શર્ટ, એની ઉપર લાલ કલરનો કોટ, લાલ કલરની ટોપી, લાલ કલરના બૂટ, ને હાથમાં લાલ કલરના પટ્ટાવાળી ઘડિયાળ ને. અને એની ઘરવાળીને કે ડાર્લિંગ, આજ હું કેવો લાગુ છું? એની ઘરવાળી આમ નીચેથી ઉપર ઉધી એની હામું જોઈને કે આજ તમે અસલ લાલના એકા જેવા લાગો છે. એક જણો સવારના પોરમાં છે ને બેઠો બેઠો બુતાન ટાકતો, બોલો ઘરની બહાર. તો ત્યાંથી એક જણો નીકળ્યો સલાહકાર, એ કે એલા તારા લગ્ન થઈ ગયા છે ને, હજી તું કે બુતાન ટાકશો? હજી તારે કે આજ કામ કરવું પડે? તારા તો લગ્ન થઈ ગયા છે. બોલો કે ધ્યાનથી જો મારો શર્ટ નથી તો?
મારી ઘરવાળી નું બ્લાઉઝ છે, આ તો મારે કામ વધ્યું કે લગ્ન કરી. પેલા તો એકલા ને મારા બુસ્કોટ ના ટાકતો બટન, હવે તો બ્લાઉઝ ને ટાકવા પડે. મારી ઘરવાળી હમણાં મને કહે, મને કહે દિવાળી આવે છે, હમણાં તહેવાર આવે છે, આપણે ખરીદી કરવા જવું છે. તો મેં કીધું જાય, મને કે આપણે ખરીદી કરવા જવું, મારે એનું લિસ્ટ બનાવવું છે. એમ કહીને તો બુક ને પેન લઈને બેઠી લિસ્ટ બનાવો. તો લિસ્ટ બનાવવા બેઠીને મને કે બોલો પેલા હું લઈશું. મેં લખ લોન. હમણાં દેખલું બેંકમાં ગયું. બોલો, હવે બેંકમાં ગયો ને તો બેંકમાં જઈને મેનેજર સાહેબ કે બોલો શું છે. એ કે સાહેબ મારે લોન જોતી છે. ઓલા મેનેજર સાહેબ હિન્દી બોલતા હતા. એ કે બેંક મેં ખાતા હે. બોલો કે સાહેબ અત્યારે તો હું ઘરે ખાઉં છું. એ કે તમે લોન આપશો પછી બેંકમાં ખાઈ શીખ્યો. અને મને એમ હતો જ કે અહીં તમે ક્યાંક દેતા હશો એ કે તો જ કે લાઈન લાગે. કે હું રોજ જો કે એટલી મોટી લાંબી લાઈન લાગે છે કે આજ મને ખબર પડી બેંકમાં તો ખાવાનું આપે છે. મેનેજર સાહેબ ના મગજ ચાલી ગયો. બે ત્રણ જણા ક્યાં ટીંગા ટોળી કરીને બહાર મૂક્યો. બહાર મૂક્યો વોચમેન કહેતા કારણ કે બીજી વાર અંદર ન કરવા દેતો. તો મારી ઘરવાળી મને હિસાબ આપ્યો બધો. તો મેં હિસાબ હું વાંચતો હતો, હમણાં નવરો હતો, મેં લઈને વાંચું. તો હું વાંચતો હતો, એમાં લખેલું હતું 1500 રૂપિયા ફી ના આપ્યા, 300 રૂપિયા મેન્ટેનન્સ ના આપ્યા, 800 રૂપિયા લાઇટ બિલ આપ્યું, 500 રૂપિયા કેબલનું બિલ આપ્યું, 500નું રિચાર્જ કરાવ્યું, 1300 રૂપિયા કોખ, વળી પાછા 800 રૂપિયા ફલાણા દીધા, 1700 રૂપિયાનું કરિયાણું, વળી પાછા નીચે આવ્યા 1200 રૂપિયા કોખ. મેં કીધું આ બધું તો બરોબર, આ કોખ હું છે કોખ. મન કે કોને ખબર ક્યાંય ગયા. હમણાં તું 15-20 દિવસે આવ્યો ને ઘરે, ત્યારે મારી ઘરવાળી કે તું ગાંડા જેવો છો ને, બુદ્ધિ વગર નો છો ને, ફલાણું છે ને, ઢીકડું છે ને, મંડી ઘગલા. મેં કીધું શાંતિ રાખ, હજી હું આવું છું, મને ક્યાંક નાવા ધોવા દે, રિલેક્સ થવા દે. મને કે અમારે રિલેક્સ ન થવું હોય, એને ગમે ત્યાં રિલેક્સ થવું હોય. નથી હમણાં પતિ પત્ની બે બજારમાં નીકળ્યા ને, તો હવે ગમે એ મગજમારી થઈ હોય પણ ક્યાંક વસ્તુ લેવા હાટું જ મગજમારી થઈ એવું લાગ્યું. પતિ પત્ની બે આમ બજારમાં નીકળ્યા ને, તો બે મગજમારી થઈને ત્યાં એની ઘરવાળી જે એના ઘરવાળાને ઘગલાવે, એવો ઘગલાવે, એવો ઘગલાવે, માણસો ભેગું થઈ ગયું. તેમાં એક મારી જેવો હતો ને, એ ગયો કે ભાઈ તારે કે સારું છે કે આ તારી ઘરવાળી તને ઘગલાવે કે તારે સારું છે કે મારી ઘરવાળી તો કે મને મારે કે મારી પાસે એક જણાવ્યો મને કે તમને તમારી ઘરવાળી ઘગલાવે. મેં કીધું ઘગલાવે ને, મને કે અમે કોઈ દી સાંભળ્યું નહીં. મેં કીધું જાહેરમાં નો ઘગલાવે. હમણાં એક જણો દોડતો દોડતો ગયો પોલીસ સ્ટેશન, સાહેબ મારી ફરિયાદ લખી લ્યો, મારી ઘરવાળી છરી લઈને વાયા થઈ છે, મને બચાવો. સાહેબ કે પણ એમાં મૂંઝાય હું ગયો. અરે સાહેબ અવળી મોટી છરી લઈને વાયા થઈ છે, બચાવો મને. પણ કેમ વાયા થઈ? એ કે કાંઈ નહીં સાહેબ, હું આજ નવરો હતો તો વળી અત્યારે ગીત ગાતો હતો, ચીર કે દેખ લો ઇસ દિલ મેં તેરા હી નામ લિખા હોગા. તો સાહેબ કે એમાં મૂંઝાય હું ગયો. એ કે કાપીને બતાવી દે. બોલો કે બતાવી તો દે પણ આપણે પછી ખોટા પડીએ ને. બીજાના નામ લઈને હમણાં પતિ પત્ની એમ કે મંદિરની બહાર નીકળ્યા ને, તો બરાબર મંદિરની બહાર એક ભિક્ષુક ઊભો હતો. એ કે ક્યાંક આપો આપો. તો ઓલા એ ભિક્ષુક એમ કીધું ને કે ક્યાંક આપો આપો. તો આ ભાઈ આમ કહીને આમ 85 ની નોટ કાઢવાને આમ દેવા ગયો ને, હજી 50 રૂપિયા દેવા ગયો ને, તો ઓલો કે ભગવાન તમારી જોડી 7 જન્મ સુધી આવી રીતના જ અખંડ રાખે. તો ઓલા 50 પાછા લઈ લીધા. 7 જન્મ દેવા દે ભાઈ. હમણાં એક ભાઈ એની ઘરવાળી કહેતા હતી કે તું આ ભિક્ષુકને રોજ જમવાનું કેમ દે છો. એની ઘરવાળી કે મારે દેવું પડે. કે પણ રોજ હું કામ દે છો. એ કે રોજ એટલે દઉં છું કે કાંઈ બોલતો નથી ને છાનું મુનો ખાઈ લેશ. તમે એ કે નકરું કીધા કરો છો, મરચું ઓછું છે ને, મીઠું ઓછું છે ને, તમારામાં છે એ કે ઓછું. હમણાં એક બેન તો ભિક્ષુકની વાહે કુકર લઈને થયો આગળ. ભિક્ષુકની વાહે બેન કુકર લઈને જાય બણાટી મારે. મેં કીધું બેન પણ આ ભિક્ષુકની વાહે કુકર લઈને હું જાઉં છો. અરે મન કે તૈન દીથા એને જમવાનું દઉં છું. પણ મેં કીધું એમાં કુકર લઈને કાં દોડો. અરે મન કે આજી મને ચોપડી દઈ ગયો, જમવાનું કેમ બનાવવું. મજા નહીં આવ્યું એને જમવાનું. હમણાં એક બેન બી
બીમાર પડ્યા ને તેનો ઘર દવાખાને લઈ ગયો તાત્કાલિક, એમ્બ્યુલન્સ કરીને તાત્કાલિક દવાખાને લઈ ગયો, દવાખાને દાખલ કરી દીધા. ડૉક્ટર સાહેબે બધું જોઈ લીધું, તપાસ કરી, અને ડૉક્ટર સાહેબે કીધું કે આની સારવાર ચાલુ કરી. સારવાર ઘણી સારવાર કરી. પછી ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં સારવારમાં ખર્ચો બહુ થાય હો. બોલો ભાઈ કે ડૉક્ટર સાહેબ તમે ટેન્શન લ્યો, માં તમે જીવાડો કે મારો ખર્ચો આપી શકીએ, તમતા તમે એની ઉપાધિ કરો. માં તો ડૉક્ટર સાહેબે વળી જે એનથી થતી હતી બધી મહેનત કરી, અને મહેનત કર્યા પછી બેન ગુજરી ગયા. તો ગુજરી ગયા ને તો પછી આ ભાઈ ગયા તો ડૉક્ટર સાહેબ કે બિલ ભરો. તો ઓલો કે શેનું બિલ? એ કે આ એટલું બિલ આવ્યું તો ભરવું પડે ને. ઓલો કે બિલ શેનું? એ કે તમે જ તો કીધું તું કે મારી ઘરવાળી જીવે કે મરે તમતા તમે મહેનત કરો અને ખર્ચો થાય તો હું આપી દઈશ, હવે ખર્ચો જ દેવો પડે ને. ઓલો ભાઈ કે તમે મારી ઘરવાળીને જીવાડી? ડૉક્ટર સાહેબ કે ના. તો તમે મારી? એ કે ના. તો પછી ખર્ચો છે ન દેવાનો? તમે જીવાડી નથી, મારી નથી, તો મારે ખર્ચો છે બુદ્ધિશાળી થઈ. એક જણા તો હમણાં 4-5 મહિના સારવાર હાલી ભાઈ, આ લોકડાઉન શરૂ થયું ને ત્યારનો માંદો પડેલો, તે 4 મહિના સુધી સારવાર હાલી. પછી ડૉક્ટર સાહેબ કે હવે તમે ભગવાનને પ્રાર્થના કરો, આમાં કાંઈ છે નહીં, ભગવાનને પ્રાર્થના કરો. એ ભાઈનો છોકરો ખીચા આમું જોઈને કે સાહેબ હવે તમે પ્રાર્થના કરો, આમાંય કાંઈ છે નહીં. કે હવે હમણાં એક જણાને દાખલ કર્યો ને દવાખાને, તો એના ઘરના એના પત્ની બહાર બેઠા હતા. એ કે ડૉક્ટર સાહેબ મારા પતિને થયું છે હું? એ કે તમે ટેન્શન લ્યો, માં એને હૃદયની અંદર જરાક પ્રોબ્લેમ છે, ઓપરેશન કરવું પડશે. કે તમે ઉપાધિ કરો, માં એ કે ઓપરેશન આવશે. કે તમે બહાર બેસો. અને એ બહાર બેઠા અને બરાબર અંદર ઓપરેશન થિયેટરમાં ભાઈ હતા અંદર, અને ડૉક્ટર સાહેબ થોડીક વાર થઈને તો નર્સ બેન અંદર હથોડો લઈને ગયા. બોલો એ હથોડો લઈને ગયા. બેન જોવે કે હથોડો લઈને ગયા. થોડીક વાર થઈ તો નર્સ બેન હાથમાં પકડને પેશિયા પાના આવું લઈને અંદર ગયા. આના બેન અંદર ગયા. ઓ ડૉક્ટર સાહેબને કે મારા ઘરવાળાને એવું થયું છે હું કે તમે હથોડાને પકડને પાનાને લઈને જાઓ? ડૉક્ટર સાહેબ કે બેન શાંતિ રાખો, હજી મારી પેટીનું તાળું તોડું છે. તાળું તોડી, તાળું તોડી, શાંતિ રાખો. હમણાં એક જણ લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો હતો, અહીંથી લોહી જાય બધે, લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો હતો ને, ત્યાં બધા એવા કે આને આને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. ઓલો કે ના ઘરે નહીં, દવાખાને લઈ જાવ. કે ઘરેથી તો આવું છું. હમણાં એક દાદા દવાખાને ગયા. બોલો ડૉક્ટર સાહેબ કે શું થાય છે? એ કે અહક થાય. અહક? હવે અહક નામનો રોગ છે નહીં હોય કંઈ, એ તો રૂપિયા ન હોય ને તો અહક થાય, બાકી હમણાં એને રૂપિયા આપો જઈ. ગામમાં કૂતરું રખડે એમ રખડતો હોય. હા, અહક થાય. કે તો ઓલા ડૉક્ટર સાહેબ કે શું ખાધું તું? એ કે ઓદો કોદો. તો ડૉક્ટર સાહેબ કે દાદા મુજે ઓદા કોદા દેખાવો, ઓદા કોદા દેખાવો. ઘરે લઈ ગયા, પછી જોઈને જોયું ને તો એ બાજરાનો રોટલો સાસમાં છોળીને ખાતા. બોલો એને ઓદો કોદો કે? ડૉક્ટર સાહેબ બોલી પાછા ન પડ્યા, તોય ડૉક્ટર સાહેબે દવા લખી દીધી. બોલો તો ઓલા બાપા જોઈને કે આ કેવી રીતના લેવાની? ડૉક્ટર સાહેબ કે રોકડેથી લેવાની. હમણાં એક હાથી માંદો પડ્યો ને જંગલના બધાય પ્રાણીઓ ખબર કાઢવા આવ્યો. હાથી માંદો પડે એટલે આવવું જ પડે. જંગલના બધાય પ્રાણીઓ ખબર કાઢવા આવ્યા ને, એટલે બરાબર એમ કે ખબર કાઢવા આવ્યા. એમાં થોડીક વાર થઈને તો કીડી આવી. બોલો હાથી સૂનમૂન પડ્યો હતો, તો કીડીએ જઈને હાથીના કાનમાં શું કીધું હોય? પણ હાથી ઊભો થઈને મીંડ્યો ઠેકડા મારો. આ બેહણીઓ મારે ઉપરથી નીચે સુધી ઠેકડા મારે ડિસ્કો કરીને હાથી મોજમાં આવી ગયો. બધાય પ્રાણીઓ કે અમે એટલા બધા તમારી આગળ બેઠા છીએ, અમે તમારે બધાએ અમે તમને તમારી ખબર પૂછી, અમે તમને આશ્વાસન આપ્યું, તોય તમે મોજમાં ન આવ્યા, અને આ કીડીએ તમારા કાનમાં આવીને એવું શું કીધું કે તમે વળી ઠેકડા મારવા માંડ્યા? હાથી કે કાંઈ નહીં, એણે આવીને એમ કીધું કે હાથી ભાઈ મૂંઝાતા નહીં હો તમે, તારે અમે તમારી પડખે બેઠા છીએ, લોહી બોયની જરૂર હોય તો કહેજો તમે તારે. બોલો એમ ભલે તમારી પાસે હોય ન હોય કાંઈ વાંધો નથી સાહેબ, પણ કોઈ પણ માણસને ખાલી તમે છે ને આશ્વાસન આપશો ને એને, તો એ માણસને છે ને ઘણો ફરક પડશે સાહેબ. કદાચ તમારી પાસે ભલે કાંઈ ન હોય, પણ સારું બોલતા આવડે, આશ્વાસન આપો કે ભાઈ અમે તારી બાજુમાં બેઠા છીએ, મૂંઝાતો નહીં, તો ઓલા માણસ એમ કહેવાય ઉજમ આવી જાય. હા, પછી કીડી હાથી લગ્ન કરી લીધા. હાથી મોજમાં આવી ગયો હતો કીડી ઉપર, તો એણે પછી કીડિયા લગ્ન કરી લીધા. હવે કીડિયા લગ્ન કરી લીધા ને તો થોડોક સમય ગયો, હાથી ગુજરી ગયો. તો બધા પ્રાણીઓ આવીને કે બેન આ તો બીમાર જ હતો કે ઘણા સમયથી, અને ગુજરી ગયો, તેમાં હવે કાંઈ ઉપાધિ કરવા જેવું છે નહીં, તું રોમાં સાની રહી જા. કીડી કે હું એટલે નથી રોતી,
હું તો એટલે રહું છું કે આની કબર ખોદવા મારે આખી જિંદગી વહી જાય કે હમણાં જંગલના બધા પ્રાણીઓ પક્ષીઓ બધા ભેગા થઈ અને સિંહ પાસે ગયા. જંગલનો રાજા કે હાવજ, હાવજ જઈને કે હાવજભાઈ, હાવજભાઈ કે બોલો હું બધા આવ્યા છો તમે? એ કે અમે તમારી પાસે એક વિનંતી લઈને આવ્યા છીએ. હું વિનંતી? અરે વિનંતી એવી છે કે તમારું નક્કી નથી રહેતું. તમે કે આ ખોરાકની શોધમાં ગમે એને ગમે એનો ગરબો ઉપાડી લ્યો છો. તમે કે તમારો મેળ નથી પડતો. તમે ગમે એને કે ગમે એની તમારો કાંઈ મેળ નથી રહેતો. એ કે તમે ગમે એની ઉપર ઘા કરી લ્યો છે કે કે અને તમારે કે કે તમારું કાંઈ ધાર્યું નથી રહેતું એ કે એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. પણ છે હું વાત એ બોલો ને એ કે વાત એટલી જ છે એ કે તમારે ક્યાંય હવે કોઈની વાંહે દોડવાનું નથી. કે તમારો એ કે અમને ખબર પડે છે કે તમારે ખોરાક જોઈએ કે અમે તમારો જમવાનો ટાઈમ થાય ને એટલે અમે આવી જાઉં કે ગમે એ રોજ એક આવી જાઉં વારા પ્રમાણે વારો. હવે તમારે કોઈની વાંહે દોડવાનું નથી. કે કોક એને છોકરાનો હક પણ જોવા જતું હોય, કોક એ કે લાઇટ બિલ ભરવા જતું હોય, કોક આધાર કાર્ડ કરાવવા જતું હોય, કોક પાન કાર્ડ કરાવવા જતું હોય, કોક ટેક્સ ભરવા જતું હોય, તમે વચ્ચેથી ગરબો ઉપાડી લ્યો છો, ઘણા અમારે રેકોર્ડિંગ કરવા જતા હોય, કોક કેમેરાવાળા હોય એમાં, કોક શૂટિંગવાળા હોય, કોક પ્રોડ્યુસર હોય, કોક કલાકાર હોય, બિચારા પ્રોગ્રામ લીધા હોય અને તમે વચ્ચે એને એ કે ગોબો ઉપાડી લ્યો છો એ કે એટલે કે હવે તમારે ક્યાંય જવાનું નથી, અમે આવી જાઉં હોય કે. તો સિંહ કે કાંઈ વાંધો નહીં, તમે પરજા સમજી જતી હોય તો મારે એમાં થકુટમાં પડવું નહીં કે તમ તારે એ કે આમાં દોડવામાં ક્યારેક અમને ઈજા થાય છે, જાઓ તમ તારે હવો રીતે હવે આવી જજો. તો રોજ એક પ્રાણી આવે ને ભાઈ, સિંહ બાપાને નાસ્તો થઈ જાય, જંગલના રાજાને નાસ્તો થઈ જાય સિંહને. અને બરાબર એમાં થયું એવું કે એક દી શિયાળિયાનો વાર આવ્યો. હવે લૂંચામ લૂંચું પ્રાણી હોય શિયાળ, અને પક્ષીમાં કોઈ લૂંચામ લૂંચું હોય તો કાગડો, પ્રાણીમાં લૂંચામ લૂંચું હોય તો શિયાળ. તો શિયાળનો વાર આવ્યો, એક તો લૂંચું પ્રાણી આવીને સિંહને કે તમારી એકડે એક વાત કરું ફાયદાની, કે બોઈલને ફાયદાની વાત હોય તો શું છે એ કે જો અમારું એક તો છે ને અમારી આવું આમ જો શરીરની કાયા હાવ ઝીણકી એવી એ કે આમાં નો તમે ધરાવ નો ભૂખ્યા રહ્યો કે અને અમારે કે ખટાશવાળું શરીર કે તમને કે દાંત અંબાઈ જાય છે. પણ વાત શું છે એ બોઈલને એ કે જો તમારી આ હોય અને તમને વાંધો ન હોય તો મસત જાનવર લઈ આવું કે તો પણ લઈ આવીને જાય ઝડપ કરીને એ કે તો શિયાળ ગયું ગધેડો બેઠો તો ન્યાય ગયું. ગધેડા જઈને કે હું ગધેડા ભાઈ તમારા સિંહ બાપુ વખાણ કરે એ કે એ કે જંગલના રાજા તમારા બે મોઢે વખાણ કરે છે એમ કહેતા હતા કે ગધેડાને આપણે કે આ જંગલની અંદર સેક્રેટરી બનાવી દેવો છે અને હું તમારા વખાણ કરતા હતા એ કે હાલો એ કે હવે તમે મળી ગયા છો તો આપણે બે સિંહ પાસે જતા આવી. ગધેડો કે માર ન થાવ, અરે નથી આવવું નહીં, હાલો બે મોઢે વખાણ કરે તમારા. તો ગધેડો તો ગયો શિયાળની હારે. હવે જેવો ગયો ને એવો આમ સિંહની સામે ઊભો રહ્યો ને તો સિંહ આમ ત્રાળ પાડીને જેવો બેઠો થવા ગયો ને ત્યાં ગધેડો ભાગ્યો. કારણ કે પહેલા ગેરમાં તો હતો જ બાપુ ટેન્શન લ્યો માં હમણાં પાછો લઈ આવું એ કે નો આવે. અરે આવે એ કે અમે શિયાળિયા હમણાં જો એ કે લઈ આવું કે નહીં પાછો. પાછો શિયાળ ગયો ગધેડાની વાહે જઈને કે હે ગધેડા તું કેટલો ભીકણ છો એ કે ભાગ્યો હું કામ? અરે કે પણ કે સિંહ એવી રીતના ઉભા થયા કે રાજા મને એમ થયું કે મને મારી નાખશે. અરે તમે બીકણા છો હોય કે બીવાનું હોય કે એ તો તને શાબાશી આપવા હાટ ઊભા થયા હતા કે એને તારો વાહો થાબડવો હતો વાહ મળાદ તને કે આમ જો સેક્રેટરી બનાવી દેવો છે અને તું ભાગ્યો હોય કે પછી મને ખીજાણા કાવા ન હાલે સેક્રેટરીમાં કે હવે હાલી કે હવે માફી માંગી લેજે અને કાંઈ ભાગતો ભાગતો નહીં ઊભો રહેજે કે તને કાંઈ નહીં કરે. તો ગધેડાને પાછો લઈ આવ્યા અને સિંહને સમજાવી દીધેલો કે હવે તમારે ડાયરેક્ટ ઊભું ન થવું, હળવે હળવે ઊભું થઈને પછી વાંહેથી પંજો મારી લેવો. તો બરાબર ગધેડો આવ્યો ને તો સિંહ આમ ઊભા થયા, ઊભા થઈને કે શું છે ભાઈ કેવું તબિયત પાણી બહુ હારા ને? હા શું કરે ઘરે બધા? ઘરે બધા મજામાં છે એ કે કામે નીકળ્યા હતી કે ના રે ના હું તો બેઠો તો શિયાળ ભાઈ કે આપણે તમને સેક્રેટરી બનાવવા છે. તો અહીં એવું હોય કે હા હા તમને આ સેક્રેટરી જ બનાવવા છે કે એમ કરીને વાંહે જઈને સિંહે એક પંજો માર્યો ને બરાબર એમ કે ગધેડો મરી ગયો. ભોજન તૈયાર થઈ ગયું એટલે પછી સિંહ શિયાળની સામે જોવે, શિયાળ સિંહ સામે જોવે, બે પાછા ગધેડા સામે જોવે. પછી સિંહ કે કાંઈ વાંધો નહીં હવે કે આ થાળીનું ધ્યાન રાખો કે કે હું જરાક હાથ પગ ધોતો હું નદી કાંઠે. તો એ સિંહ બરાબર હાથ પગ ધોવા નદી કાંઠે ગયો ને તો આ શિયાળિયું ભૂખી થયેલું તો એ નાક ને કાન હતું ને એ શિયાળિયું ખાઈ ગયું. તો સિંહ આવીને આમ જોયું કે આના નાક કાન કઈ ગયા, શિયાળિયું કે હતા જ નહીં. એ કે હોય નો એવું બને કે હું આ જંગલનો રાજા છું કે ગધેડા નાક કાન નો એવું ન બને. એ કે રાજા હું એમ નથી કહેતો કે ન હોય, અમુક અમુક આવાને ન હોય કે આને નાક કાન હોયથી ક્યાંય પાછો આવે કે
આને હોય જ નહીં કે હાલો જમી લ્યો કે બીજું હું મારે ઘરે જાઉં, મારે હજી બે આધાર કાર્ડ બનાવવાના છે. હમણાં એક મુર્ગા ફાર્મ વાળાએ જાહેરાત કરી, બધી મુર્ગીને કેજો કાલે બે ઈંડા જોશે કે નકર કપાઈ જશો કે. સવારમાં આવ્યો ને તો બધી બબે બબે ઈંડા આપેલા હતા, એક જગ્યાએ એક જ ઈંડું પડ્યું હતું. તો આ એનો માલિક કે તે કેમ એક જ ઈંડું આપ્યું? બોલો કે માલિક ધ્યાનથી જો, હું મુર્ગી નથી મુર્ગો છું, આ તો તમે કીધું કાપી નાખ્યું એટલે બીકમાં બીકમાં એક દઈ દીધું. એક જણો મને હમણાં કહેતો, મને કે સ્ત્રી પરણે લીવો ને તો ખબર પડી જાય. મેં કેવી રીતના? મને કે ગળામાં મંગળસૂત્ર હોય ને એટલે ખબર પડી જાય. મને કે પુરુષ પરણેલો હોય ને તો એ ખબર ન પડે. મેં કીધું એ ખબર પડી જાય. મને કેવી રીતના? મેં કીધું મોગું ચડાવીને આટા મારતો હોય જૂની કબજિયાત જેમ, ખબર પડી જાય કે આ ભાઈ ભંગાઈ ગયા છે. એને કોઈ વાતની એને રાજીપો જ ન હોય. બોલ, હા અમુક અમુક તો એવા એડિયો પીધેલા અમારા પ્રોગ્રામમાં અમુક ખામાં બેસી જાય છે ને. હા, અમને એમ થાય પછી માઇકમાં માથા ભટકાવી જ થાય, બીજું હું હવે. અને રાત કેમ બધા ગલગલિયા કરી તો મારા દીકરા હું જાય. અમુક અમુક એવા હમણાં એક બેન એના છોકરાને કીધા, બેટા દવા પી લે. છોકરો કે નથી પીવી. પી લે. અરે નથી પીવી મમ્મી, દવા કડવી હોય. એના મમ્મી કે તું હું તારા બાપને પીવી પડે. કા એ બરાબર, એને પીવરાઈ દીધો કે મારે ન જ પીવી, એને પીવરાઈ દીધો. સ્કૂલમાં સાહેબ એક છોકરાને ઉભો કર્યો, બેટા ઉભો થા બોલ, સૂરજનો ઉગે તો શું થાય? છોકરો કે સાહેબ લાઈટ બિલ વધારે આવે. લાઈટ ભૂકા કાઢે ને. એક છોકરો હમણાં બરાબર એમ કહેવાય કે એના બાપાને કહેતો હતો કે પપ્પા પપ્પા, મારા બધા ફ્રેન્ડને કહે કે એના મમ્મી મૂકવા આવે છે ટ્યુશનમાં અને મને મૂકવા તમે કેમ આવો છો? એના બાપા કે બેટા એટલે જ. એક જણો તો એટલો બધો મગજનો ગરમ, એટલો બધો મગજનો ગરમ ને જમવા બેઠો. બરાબર જમવા બેઠો ને ત્યાં એનો છોકરો બોલ્યો, પપ્પા વચ્ચે નહીં બોલવાનું, ખાઈ લે શાંતિથી મૂંગો, નકર ઝાપટ મારી દઈશ. છોકરો કાંઈ બોલ્યો નહીં, ખાઈ લીધું. પછી કે બોલ બેટા તું શું કહેતો હતો? પપ્પા એમ કંઈક બોલ્યો હતો ને. એ કે હું તો એમ કહેતો હતો કે તમારી ડાયલમાં જીવડું છે. બોલવા દો તો બોલું નહીં, મૂંગો કરાવી દીધો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, ફક્ત 100 રૂપિયામાં આંખોની તપાસ કરી આપવામાં આવશે, ચશ્મા પણ દેવામાં આવશે. એક જણો ગયો ત્યાં, જૈન ગયો ને એટલે આ ભાઈ તપાસ આંખ્યું ને કેવી રીતના કરે ખબર છે? 2000ની નોટ દીધી. એ કે જો તો આમાં તમને બધું વચાય છે. તો ઓલો કે આમ, એ કે જરાક બાર જોતા હું જરાક. એ કે આ જોતા હો? તો બાર ઓલો આમ બરાબર તડકે જોવા ગયો ને તો આમ જોયું કે આ તો 2000ની નોટ છે. ખીચામાં નાખીને ઘરે વયો ગયો. બોલો, 100 રૂપિયામાં તપાસ કરવા ગયો તો 2000ની નોટ લઈને ઘરે વયો ગયો. પછી ઓલાને મેં કીધું આ ઓરિજિનલ નોટ ન રખાય. મને કે તો મેં કીધું ઓલા છોકરા રમવાની નોટો આવે છે ને એ લઈ આવી કીધું. આ મનોરંજન બેંકની નોટો આવે છોકરા રમવાની એ રાખ કીધું. નકર આમાં તો મેં કીધું તું કંગાલ થઈ જાય, બધું વેચાઈ જાય તારે. હમણાં એક જણો રિક્ષામાં બેઠો ને, રિક્ષામાં રિક્ષાવાળો બરાબર ફાસો ફાસ જતો હતો. એમાં કાવું મારવા ગયો ને તો થાંભલા રિક્ષા ભટકાડી, રિક્ષા ઊભી રહી ગઈ. તો આ ઓલા ભાઈને કે ઉતરો આગળ નહીં જાય. તો ઓલો ભાઈ ઉતરતો રિક્ષાવાળાને સામું જોઈને કે હે ભાઈ, આ થાંભલો ન હોય ત્યાં તમે રિક્ષા કેમ ઊભી રાખો? થાંભલો ન હોય તો કેવી રીતના ઊભી? એને એમ કે થાંભલાને ટેકી ઊભી રાખો. એક ભાઈ હમણાં એક ભાઈ સૂતા હતા ને, રાતે 2:30 વાગે એની ઘરવાળી કે ઉઠો, આ તમારો ડોહો મકાન હલે, આખું મકાન હલે. તેનો ઘરવાળો આમ જોઈને ઊભો થઈને કે ભલે ને હલે, આપણા બાપનું શું જાય? અરે પણ મકાન હલે, જો બારી બાવણા ભલે ને હલે, એ ક્યાં બધું ભાડે છે. આદરણીય સાઈરામભાઈના મોઢેથી સાંભળેલી એક મને વાત યાદ આવે કે બરાબર એમ કહેવાય કે એક વ્યક્તિ એની પાસે 15-17 મકાન અને ભાડે દેવાનું કામ કરે, અને બરાબર એમ કહેવાય બધાએ મકાન ભાડે દેવાનું કામ કરે. એમાં સમય જતાં એ મકાન માલિકને એટેક આવી ગયો, એટલે એ ગુજરી ગયા. એટક આવ્યો ને એટલે એમાં વર્ષો પહેલાં એના મકાનમાં કોઈ ભાઈ રહેતા હશે. એ ભાઈને એક ભાઈ હામાં મળ્યા એટલે એને કીધું કે તમારા જે જૂના મકાન માલિક છે ને એ ગુજરી ગયા. એ કે હે ગુજરી ગયા? એ કે હા ગુજરી ગયા. એ કે તો કેવી રીતના ગુજરી ગયા? એ કે એને હાર્ટ એટેક આવી ગયો
અને ત્યારે આ વ્યક્તિએ કીધું કે એને હાર્ટ એટેક આવી ગયો. એ કે હા, હાર્ટ એટેક આવી ગયો. ત્યારે આ વ્યક્તિએ કીધું કે હું એના મકાનમાં રહેતો હતો અને મારી ઘરવાળીને સારા દિવસો હતા, સાતમો મહિનો હાલતો હતો અને મારાથી એક મહિનો ભાડું મોડું દેવાનું ને, તો એણે મને મકાન ખાલી કરાવ્યું અને એ પરિસ્થિતિમાં મારે મકાન ખાલી કરવું પડ્યું. તો એ શેઠની પાસે હૃદય હતું. વાહ વાહ વાહ. એની પાસે હૃદય હતું કે એને એટેક આવ્યો એમ? સાહેબ, હૃદય દિલની અંદર દયા રાખવી. તમારા ઘરે ઉપર હોવાનો દીધેલો દિવસ હોય ને તો કોકનું ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવા. સાહેબ, હમણાં એક જણો ઘરે ગયો ને, તો બરાબર બપોર 2:30 વાગે ઘરે ગયો, ખરા તડકાનો 2:30 વાગે ઘરે ગયો ને. એને જઈને સોફે બેઠો, એની ઘરવાળીને કે પાણી લાવી, પાણી લઈ આવી એની ઘરવાળી. પછી કે હાલો જમવાનું તૈયાર કર. તો એની ઘરવાળી કે મેં જમવાનું નથી બનાવ્યું. કેમ નથી બનાવ્યું? એ કે મેં તમને 11 વાગે ઓફિસે ફોન કર્યો. એ કે તે હું ફોન કર્યો? એ કે મેં તમને ફોન કરીને 11 વાગે કીધું હતું કે જમવાનું હું બનાવું, તો તમે કીધું હતું તને મોજ આવે એ બનાય, તો પછી કે મને મોજ આવી જ નહીં. એ કે જાઓ હવે ક્યાંક હોટલમાંથી લઈ આવો. અમુક અમુક ને આમ મોજ જ નથી આવતી. હમણાં પતિ પત્ની બે એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા, એવા ઝઘડ્યા, આખો દી નકરી મગજ મારી હાલી ને, હાંજે એનો ઘરવાળો કંટાળી ગયો. અને ભગવાનને કે હે ભગવાન હવે મને લઈ લે. તેની ઘરવાળી કે ભગવાન મને લઈ લે. તા એની હામું જોઈને કે ભગવાન તો ઈ જ કરાય, કે એને જ લઈ લેવાય, તો ઈ કરો. હમણાં પતિ પત્ની બાજ્યા ને, તે એની ઘરવાળી કે તમે ખોટા છો, ઓલો કે તું ખોટી છો, ઓલો કે તમે ખોટા છો, ઓલી કે તું ખોટી છો. બે હામાં હામાં એકબીજા કે તું ખોટો, ઓલી કે તું ખોટી. આવું 1/2 કલાક સુધી આવ્યું ને પછી બેનનો મગજ વયો ગયો. એટલે બેન જેવા ભગવાન પાસે ગયા ને, ત્યાં એનો ઘરવાળો કે ભગવાન હું ખોટો હોઉં તો મને લઈ લેજો. બેન કે જો હું ખોટી હોઉં ને તો મારો ચૂંટલો ભાંગે. હમણાં એક જણો છે ને, એની ઘરવાળી યાર બહુ મગજમાં આવી થઈ ને, તો છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ. તો બે છે ને વકીલ પાસે ગયા. વકીલને જઈને કીધું કે મારે છૂટાછેડા લેવા. વકીલ કે એમાં ખર્ચો થાય? એ કે ખર્ચો આપવા તૈયાર છું. કે કેટલો ખર્ચો થાય? વકીલ કે 50,000 રૂપિયા થાય. ઓલો કે યાર એટલા બધા ન હોય, કે મારા લગ્ન કે 5,000માં થયા હતા. તો વકીલ કે સસ્તો નો આવવું જોઈએ, કે સસ્તું તમે કરો ને, સસ્તા પરિણામ આવવા જોઈએ, એટલે ખર્ચો મોંઘો પડે ગયો, 50,000 રૂપિયા દેવા. હમણાં એક જણાએ તેની ઘરવાળી એક ઝાપટ માર્યો. એક ઝાપટ મારીને તો પછી બેન આકરા પાણી હતા. એ બેને તો કેસ ઠપકા દીધો, કેસ ઠપકા દીધો અને કોર્ટમાં કેસ ગયો. અને જજ સાહેબે પૂછ્યો, એ કે ભાઈ આ તમે તમારી ઘરવાળીને ઝાપટ મારી છે? ઓલો કે હા મારી છે. આમ કડ્યા હાથ દીને ઉભો રહ્યો, હુક લકડી જેવો હતો. અને પાછો જજ સાહેબને કે હા મારી છે. તો જજ સાહેબ કે 1,000 રૂપિયા દંડ ભરવો પડશે. તો ઓલો ઊભો ઊભો કે સાહેબ હજી એક ઠોકી દઉં. કે કેમ હજી એક ઝાપટ મારી છે? કે મારી પાસે 2,000 ની નોટ છે. તમે પછી છૂટા લેવા જાઓ ને આવો ને વાર લાગે કે થાય નહીં, તમે પૂરું થઈ જેવા માણસો કંટાળ. એક જણાનો છૂટાછેડાનો કેસ હાલતો હતો ને, તો જજ સાહેબે ઓલાને પૂછ્યું તારે છૂટાછેડા લેવા છે? ઓલો કે આ લેવા છે. તો ઓલા બેનને પૂછ્યું તમારે છૂટાછેડા લેવા છે? બેન કે આ લેવા છે. એટલે જજ સાહેબે કીધું કે હું લખી આપું છું, દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. તો ઓલો ઊભો ઊભો કે જજ સાહેબ તમે જો 5,000 આપશો તો 1,000 રૂપિયા હું આપીશ. તો જજ સાહેબે હથોડીનો ઘા કર્યો કે તારે જ દેવાના છે. એક દિન હમણાં એના ઘરવાળાને કહેતા હતા કે તમારા કાનમાં કંઈક મીઠું મીઠું બોલો ને. તો એનો ઘરવાળો કાન પાસે જઈને કે સેલ્ડ 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 સેલ્ડ. મીઠાને નમકને આપણે ઇંગ્લિશમાં સેલ્ડ કે ને, સેલ્ડ 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 સેલ્ડ. એક કલાક સુધી બોલ્યો આવા અમુક લોભી છે. હમણાં એક જજ સાહેબ કોર્ટમાં એક ભાઈને કે તમે તમારી ઘરવાળીને ખુરશી કેમ મારી? આ ખુરશી મારી તમે, આ ખુરશી તૂટી ગઈ બેન એમ કે છે. એટલે ઓલો કે હા જજ સાહેબ, એ કે મેં ખુરશી મારી અને તૂટી ગઈ. કે પણ એ કે મારે કે ખુરશી એ કરવાની જરૂર નહોતી. એ કે હું ખુરશી મારવાની જરૂર નહોતી. કે નહીં, ખુરશી મારવાની જરૂર હતી, પણ ખુરશી તોડવાની જરૂર નહોતી. કે આ ખુરશી તૂટી ગઈ, મારે નુકસાન ગયું. જજ સાહેબ ઘૂમરો નાખી દેવા છે. હમણાં એક બેન બીજા બેનને, હમણાં લોકડાઉનમાં બધા બહુ ચર્ચા બહુ થતી હોય, એક બેન બીજા બેનને કે હે ભાઈ આ તારા વાસણ ને કપડાં ને એટલા બધા ચોખ્ખા હોય છે ને, કે તો મને એમ થાય લાઈન તને પૂછી આવું, તો હું તને પૂછવા આવી છું કે આ વાસણ ને કપડાં ને એ બધું એટલું બધું ચોખ્ખું હોય છે, તો આ ધોવા માટે તું કયો સાબુ વાપરશો? તો ઓલી બાઈ કે હું સાબુ નથી વાપરતી. તો એ કે મારે ધણીને વાપરું. એ બધું બધા બધું ધોવે છે કપડાં વાસણ. અને ઓલે બરમુંડો પહેરીને મંડાણો હોય.
અને તમે જોજો અમુક અમુક પુરુષો બરમુંડો પહેરે ને, બેનો બરમુંડો પહેરે ને તો હારા લાગ્યો, પુરુષો બરમુંડો પહેરે ને એટલે છોટું છોટું જેવા લાગે, છોટું જેવા. હમણાં એક બેન બીજા બેન ને કેલી કેમ દેખાતી નથી, કે ક્યાંથી દેખાય, જો ખરી આ લોકડાઉન છે ને. આમાં કે તારા ભાઈ હામાં હામાં કે એક બાજુ ગેસ નો બાટલો, એક બાજુ આ તારા ભાઈ, કે બે હરખાય કે. પણ કે તું મારા ભાઈને ગેસના બાટલા કેમ હરખાય છો, એ કે બે હરખા જ છે, કે બાટલાની અંદર ગેસ છે, આના પેટમાં ગેસ છે. કે હમણાં એક જણો દોડતો દોડતો જતો, કે આગળ જાઓ, ભાગો જલ્દી, વાવાઝોડું આવે છે, ભાગો વાવાઝોડું આવે છે, ભાગો વાવાઝોડું આવે છે, એમ દોડતો દોડતો જતો હતો ને. એમાં એક જણો બિચારો છે ને આમ તૂટ્યું વાળીને બીડી પીતો, બોલો તૂટ્યું વાળીને, એને કીધું ભાઈ ગયેલા વાવાઝોડું આવે છે. બોલો કે વાવાઝોડું મને કાંઈ ન કરે. કેમ? એ કે મારા લગ્ન થઈ ગયા છે. એક જણો છે ને બરાબર રાતે એમ કે 2-2:30 વાગ્યા, અત્યારે માણસો નીંદર નથી આવતી હો, બધાનો એ જ પ્રોબ્લેમ છે. ઘણા ખરા એમ કે ભાઈ અમને ઊંઘ નથી આવતી, તો રાતે 2-3 વાગ્યા સુધી અમુક લોકો મોબાઈલમાં ગેમ રમતા હોય, તો બરાબર એમ કે 2-3 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમતો હતો, પછી ભૂખ લાગી. હવે ભૂખ લાગી ને એટલે રાતે પાઉંભાજી બનાવેલા, એટલે એણે જોયું કે લાઈને પાઉંભાજી પડ્યા હોય ખાઈ લઉં, તો એણે બધે ફાફા માર્યા, પણ ભાજી ન મળી, પાઉં મળ્યા. એટલા બધા ફાફા માર્યા પણ ક્યાંય ભાજી જડી નહીં, પાઉં જીડાઈ ગયા. પાઉં છે હવે છે ને યાર ખાવાય કે. તો પછી એણે શું કર્યું કે ભાઈ લાઈન ચટણીનો વાટકો ગોતું, તો એણે બધે ફાફા માર્યા ને એમાં બરાબર પારિયાણા પાસે એટલો કેવો વાટકો પડ્યો હતો, તો એ પછી મોબાઈલમાં ધ્યાન અને પાઉં એમાં બોલીને ખાવા માંડ્યો. કે આળું મોળું લાગે છે. હવે જોઈ કે ઘરવાળીને કહે ને મોળું લાગે, સ્વાદ નથી આવતો, તો નહીં ને એમ કે કાલ કોરોનાનો ટેસ્ટ કરાવો. તો કે એ લાંબુ થાય કે આપણે કામ કરીએ આમાં લીંબુ બીંબુ થોડુંક નીચે હોય, ફ્રીજમાંથી લીંબુ કાપ્યું એ એમાં નાખ્યું, પછી આમ થોડુંક, તો પછી એને થોડુંક આમ લીંબુ નાખ્યા પછી થોડોક સ્વાદ ફર્યો, પછી એમ લાગ્યું કે લાઈને થોડુંક તીખું કરવા માટે થોડીક ચટણી નાખું, તો થોડીક લાલ ચટણી નાખી અંદર, અને એ બધું ભેગું કરીને આખો વાટકો એ પાઉંની યારે ખાઈ ગયો, 4-5 પાઉંની આખો વાટકો ખાઈ અને ધરાઈને હુઈ ગયો. બપોરે 12 વાગે ઉઠ્યો, ઉઠ્યો ને એટલે એની ઘરવાળી એની સામું જોઈને કે રાતે તમે ખાધું હતું? બોલો કે હા. હું ખાધું હતું? એ કે પાઉં પડ્યા હતા ભાજી જડી નહીં, પછી કે ઘણા ફાફા માર્યા, મેં કીધું ક્યાંકથી ઓલી લીલી ચટણી મળે, તો અહીંયા પારિયાણા પાસે તે વાટકો મૂક્યો હતો, આમ દેખાય એમ તો મૂકવો જોઈએ ને, 1/2 કલાકે તો વાટકો જડ્યો હોય કે. અને પછી એમાંય મને થોડુંક મોળું લાગતું હતું, મેં એમાં લીંબુ નાખ્યું, થોડીક ઓલી લાલ ચટણી નાખીને. એની ઘરવાળી કે એ ચટણી નહોતી, એ લીલી ચટણી નહોતી, તો એ માથામાં નાખવાની મહેંદી હતી કે. ઓલાને ખબર પડી કે આ મહેંદીનો વાટકો જ આપતી ગયો. મોબાઈલમાં અમુક માણસો રહે કંઈ ખબર જ નથી પડતી. બોલ, હમણાં હું સુરતથી અમદાવાદ જતો હતો ને, સુરતથી અમદાવાદ, તો બરાબર મારી બાજુમાં એક છોકરો આવ્યો જુવાનીઓ, હવે એ સુરતથી ચડ્યો અને કાનમાં ભૂંબળા ભરાવેલા, બે કાનની અંદર, હાથમાં મોબાઈલ અને આમ બેગ લગાવેલી, અને આવ્યો ને મારી બાજુમાં બેઠો, ઊંધું ખાલીને જ બેઠેલો. એટલે ઓલા કંડક્ટર આવ્યો કે ટિકિટ આ કે ભરૂચ આપો એક, એટલે એ ભરૂચની ટિકિટ લઈને બેસી ગયો. અને મોબાઈલમાં એક ધારો, આમ ઊંચું નીચું કાંઈ જોવે જ નહીં હો, એક ધારો મોબાઈલમાં ને મોબાઈલમાં, બીજું કાંઈ એનું ધ્યાન જ નહીં. બોલો, એમાં ધીમે ધીમે કરતા ભરૂચ આવ્યું ને, તો મેં એને કીધું, મેં ભાઈ ભરૂચ આવ્યું, તો એણે કાંઈ ધ્યાન જ ન દીધું, કાનમાં પૂંબડા ભરાવેલા હતા ને, તો કાંઈ ધ્યાન ન દીધું. એમાં એ ભરૂચ ઉગી ગયું ને કરજણ ટોલ નાકા આવ્યું, તો એ કરજણ ટોલ નાકા આવ્યું ને તો આમ જોઈને મને કે ભરૂચ આવ્યું, ભરૂચ? મેં કીધું ભરૂચ તો ક્યારનું વ્યૂ ગયું, આ કરજણ આવ્યું. મેં કીધું આ મોબાઈલ તમને છે ને આગળ બહુ લઈ જાય. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે 11,000 રૂપિયા આપો ને, કે તારે 11,000 રૂપિયા શું કરવા છે? એ કે મારે એક ફેસબુકમાં ખાતું ખોલવું. અરે એ થોડી બેંક છે તેમાં 11,000 રૂપિયાનો ખર્ચો થાય, ફેસબુકમાં મફત ખાતા ખુલે કે એના 11,000 રૂપિયા હોય. ઓલા બેન કે 11,000 રૂપિયા આપો હોય કે ફેસબુકમાં ખાતું ખોલવા માટે પેલા મારે મોબાઈલ લેવો પડે, 8,000 રૂપિયાનો મોબાઈલ આવે, 500 રૂપિયાનું સિમ કાર્ડ આવે, તો એ 11,000 આપો, પછી કે જમકુમાં એ ફોન લીધો એવો ફોન લઈ આવો, પછી કે એમાં ખાતું ખોલવું. ફેસબુકમાં ખાતું ખોલવા તો 11,000, બેંકમાં મફત ખાતા ખોલી દેશે, ફેસબુકમાં 11,000. એક બેન હમણાં એને ઘરવાળાને ઉઠાડ્યો હવાના પોરમાં, 10 વાગ્યા ઉઠાડ્યો, હવે તો 10 વાગ્યા હવાર થાય છે, 10 વાગ્યા ઉઠાડ્યો, ઊભા થાવ ને આ તમારા મોબાઈલમાં જોવો ને કરા પ્રીતમના મેસેજ આવે. એનો ઘરવાળો કે શું વાત કરે, જોવા જોઈને આમ જોઈને એની ઘરવાળીને કે પ્રીતમ નથી પેટીએમ છે, પેટીએમ વાંચ તો ઘણી બરાબર, પેટીએમના મેસેજ આવતો પ્રીતમ.
એક બેને ઘરવાળાનો મોબાઈલ લીધો પડ્યો હતો ને, તો મોબાઈલ લીધો અને મોબાઈલ લઈને આખો ચેક કર્યો. કારણ કે આમાં હું છે, પતિદેવના મોબાઈલ બેનો ત્યારે જ ચેક કરે જ્યારે પતિદેવ બાથરૂમમાં ગયા હોય. તો એ બરાબર બેન આમ કહીને આમ બધું ચેક કર્યું ને, ત્યાં એનો ઘરવાળો નાઈન નીકળ્યો બહાર, તો મોબાઈલ હાથમાં જોઈ ગયો એટલે એનો ઘરવાળો તરત બોલ્યો, કા ચેક કરી લીધો? આ કે હા ચેક કરી લીધો, પણ આમાં મને એક ડાઉટ છે કે હું એ કે આ ફતુ ફોટાવાળો તમને એમ કેમ પૂછે છે કે નાસ્તો કર્યા કે નહીં એમ. ન્યા એ મોડો પડી ગયો પછી માવજી. પહેલાના સમયમાં બેનો કહેતા હો, અહીંયા આપણે ખબર હોય બધાને, પહેલાના સમયમાં બેનો છોકરાઓને કહેતા, એ મોબાઈલ મૂકી દે અને ભણવામાં ધ્યાન દે, મોબાઈલ મૂકી દે અને ભણવામાં ધ્યાન દે. હવે હું કે ખબર છે, એ મોબાઈલ લે અને ભણવામાં ધ્યાન દે. હવે મોબાઈલ નું ભણતર થઈ ગયું ઓનલાઈન. હમણાં એક બેન અને બરાબર એમ કહેવાય કે એનો પતિ અને એક છોકરો, ત્રણે માર્કેટમાં ખરીદી કરવા નીકળ્યા ને, તો છોકરો છે ને એ એના ટીચરને ભાળી ગયો. એટલે એને કીધું, મમ્મી મમ્મી જો મારા ટીચર છે સામે. તો બરાબર એના ટીચર આવ્યા ને, એટલે એના ટીચર જે આવીને ઉભા રહ્યા ને, એટલે આ બેને કીધું કે આ મારા હસબન્ડ છે. તો ઓલા ટીચર કે, હું એને ઓળખું છું. એ કે, કેવી રીતના ઓળખો છો? કે, ઓળખું જ નહીં કે આ ઓનલાઈનમાં હું ચિંટુને ભણાવતી ને, તો વાહે ઘણી વખત કે એને પોતા મારતા મેં જોયા છીએ, ક્યારેક ગરમીમાં કહીને પોતા મારતા, ક્યારેક ઝાડુ મારતા હોય છે, ઘણી વખત મેં જોયા કે વાહે. એ કે મને એમ હતો જ તે કે આ ચિંટુના જ પપ્પા છે. હમણાં તો એક છોકરો રોતો રોતો ઘરે આવ્યો, બોલો. રોતો રોતો છોકરો ઘરે આવ્યો ને, એના મમ્મી કે, બેટા કેમ રો છો? એ કે, બાજુવાળા હંસા આંટી છે ને, એ આ વરસાદનું કીચડ છું ને એમાં પડી ગયા. અરે બેટા, હંસા આંટી પડી ગયા હોય તો તારે દાંત કાઢવાના હોય. છોકરો કે, હું એ જ કરતો હતો. હંસા આંટી એમ પડી ગયો હોય ને દાંત કાઢે તો મારે કામ. હમણાં એક એક છોકરો તો એટલો બધો તોફાન કરતો હતો, એટલો બધો તોફાન કરતો હતો, અમારો બાઘો આવ્યો, બાઘ આવીને એક ઝાપટ મારી છોકરાને. તો છોકરો રોતો રોતો એને મમ્મી પાસે ગયો અને મમ્મીને બોલાવ્યો કે, મમ્મી મમ્મી મને બાઘા કાકાએ માર્યો. તો બરાબર એ છોકરો ને એના મમ્મી બે આવ્યા અને એના મમ્મી આવીને બાઘાને કીધું કે, આવી રીતના તમે મારા છોકરાને મારો છો? તમારા છોકરાને મરાય બાઘો? કે, ભાભી આ તમારો છોકરો છે? એ કે, હા મારો, તમે એવડા લાગતા નથી. કે ઓલા બે ને પછી બે છોકરાને મારી ખોટે ખોટી કે ફરિયાદ લઈને આવી શું તોફાન કરશો? હું બેન તમે તોફાન કરો તો ગમે. હમણાં એક છોકરો આમ ઘૂંટણિયા ભેર આવતો હતો ઘરની અંદર, ઘૂંટણિયા ભેર. તો ઘૂંટણિયા ભેર આવતો હતો ને, તો વાંહેથી એના બાપાએ કાટલો પકડ્યો, એ ઘૂંટણિયા ભેર કેમ ઘરમાં આવીશો? પગેથી હાલીને આવીને. એ કે, બાપા તમે જ કીધું હતું પરીક્ષામાં નપાસ થાય ને તો ઘરમાં પગ ન મૂકતો, એટલે ઘૂંટણિયા ભેર આવ્યો. હમણાં તો એક સ્કૂલની અંદર સાહેબે કીધું કે, પરીક્ષા ચાલુ થાય છે બાળક મિત્રો, સાંભળો, હવે તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો, આવતીકાલે આપણું પેલું પેપર છે અને તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. તો એક છોકરો ઊભો છે કે, સાહેબ પરીક્ષામાં કાલ આવવાનું હું? એ કયો ને, બીજી વાત જવા દઈએ. ભણતરની સામે પાછું ગણતર જોયું, અત્યારે ભણતરની સામે ગણતર ઓછું થતું જાય. પહેલાના સમયની અંદર કોઠા ઉજવાળા વ્યક્તિઓ હતા અને કોઠા ઉજ હતી, ભણવાની યારે કોઠા ઉજ, અત્યારે ઓછું થઈ ગયું. હમણાં તો એક જણો બહુ ભણ્યો, બહુ ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી, જેટલી ડિગ્રી આવતી હોય એટલી બધી ડિગ્રી આપી દઈએ, આપણે તો મફત છે ને. એ બધી ડિગ્રી લઈ અને પછી ગામડે ગાડી લઈને આવ્યો, ફોર વ્હીલ લઈને આવો. ફોર વ્હીલ લઈને ગામડે આવ્યો ને, એમાં બરાબર બન્યું એવું કે ખાડો આવ્યો ને, તો વ્હીલ નીકળી ગયું ને ચારેય બોલ પડી ગયા. તો આ ટેન્શનમાં હવે કે આ ચારેય બોલ પડી ગયા, વ્હીલ નીકળી ગયું, હવે બોલ લઈ આવવા ક્યાંથી? તો એ ઊભો તો ટેન્શનમાં એમ કહે જેક મારીને. તો થોડીક વાર થઈને તે એક દાદા સાયકલ લઈને નીકળ્યા. તો દાદા આમ ફોર વ્હીલ ફરતો આટો મારીને કે, ગગા શું થયું? એ કે, દાદા તમે જાઓ ને. એ કે તો ખરો થયું હું? એ કે, તમને ખબર ન પડે દાદા આ ફોર વ્હીલ છે. અરે ભલે ને ફોર વ્હીલ રે, અમને ખબર હું ન પડે, તું કે તો ખરો થયું હું? એ કે, દાદા જોતા નથી આ વ્હીલ નીકળી ગયું છે, ચારે બોલ ખોવાઈ ગયા છે, હું ટેન્શનમાં છું કે બોલ લઈ આવું ક્યાંથી. તો દાદા કે, એમાં ઉપાધિ ન કરવાની હોય તો? એ કે, ફરતો આટો માર. આમ ફરતો આટો માર્યો. કે, કેટલા વ્હીલ દેખાય તને? ઓલો કે, ત્રણ વ્હીલ. એ કે, ત્રણેયમાં એક એક બોલ કાઢ લે, આમાં ફિટ કરી દે. એ કે, ઓલો ભણેલો કે, દાદા તમને આ વિચાર આવ્યો, મને કેમ ન આવ્યો? તો એ દાદા બોલ્યા એ કે, આ ભણતરની અરે કોઠા હું જ જોઈએ કે ગણતર જોઈ, નકરું ભણતર ન હાલે. ગામડામાં ભલે બે ચોપડી ભણ્યા હોય પણ એની પાસે કોઠા હું જોઈએ, ભૂકા કાઢી નાખે એ કોઈના હાણસામાં ન આવે. બોલો. હા, હમણાં એક સાહેબ સ્કૂલની અંદર છે ને, બોર્ડની અંદર લખ્યું, બોર્ડની અંદર સાહેબે લખ્યું, આઈ ડોન્ટ નો. અને સૌથી છેલ્લે ઠોઠ નિહાળ્યો હતો ને એને ઊભો કર્યો, એ ઊભો થા,
આનું ગુજરાતીમાં શું મતલબ થાય? આઈ ડોન્ટ નો. ઓલો ઠોઠ નિહાળ્યો એને કાંઈ ખબર જ પડે નહીં. એ ઊભો થઈને કે સાહેબ મને નથી ખબર. સાહેબ કે વેરી ગુડ, આ નથી કે આવડે છે કે બે જાવ. એને બિચારા ખબર નહોતી બોલો. અને એ બોલે મને નથી ખબર. આઈ ડોન્ટ નો નો મતલબ જ એ થાય કે મને ખબર નથી. અમુક અમુક ધૂમ રચરાઈ દો. હમણાં બે છોકરા વાત કરતા હતા કે મારા બાપા તો એવા ચિત્રકાર છે, એવા ચિત્રકાર છે, એવા ચિત્રકાર છે. કે કેવા? અરે કે એવા ચિત્રકાર છે કે કોઈ માણસનું એવું ચિત્ર બનાવેલું હોય કે ઊભો ઊભો બ્રશ કરતો હોય અને રોતો હોય તો મારા બાપા આમ કહીને આમ પીછી ફેરવે ને ત્યાં હસતો કરી દે, અને કોઈ બ્રશ કરતો કરતો હસતો હોય તો મારા બાપા આમ કહીને આમ પીછી ફેરવે ને ત્યાં રોતો કરી દે. તો બીજો છોકરો કે આવું તો મારી મમ્મી કે ખાલી હાથમાં ઝાડુ લે ને ત્યાં થઈ જાય કે મારી મમ્મીને પીછી નો ગોતી કરી. તારે કરતા તારા બાપા કરતા કે મારા મમ્મી કે મોટા ચિત્ર કરતો હોય. અને અમુક અમુક મને ઘણા પૂછે કે પતિ પત્નીમાં એમ પુરુષ હોય કે ઘરમાં કામ કરે, તો મેં કીધું કરતા હોય પુરુષોને ઘરમાં કામ કરવું જોઈએ. મને કે એની શરૂઆત ક્યાંથી થાય? મેં તો શરૂઆત 99.99% ચા બનાવવા જ થાય. એની ઘરવાળી હળવેક દઈને એમ કે આજ તો તમારા હાથની ચા પીવી છે. એટલે ઓલો કે મને નથી આવડતી, હું તમને શીખવાડું ને. અહીંથી તપેલી લઈ લ્યો, આમાં ચા છે, આમાં ખાંડ છે, અહીંથી આદુ લઈ લ્યો, અહીંથી મસાલો લઈ લ્યો. ઓલાને એવી સરસ મજાની ચા બનાવતા શીખવાડી દે ને, પછી રોજ 3 વાગે એટલે કે લ્યો મૂકો ચા, છોટું ચા બનાવતા કરી દીધો. એક દાદા તેને છોકરાને લઈને નદી કાંઠે ગયા. બોલો, છોકરાને લઈને. હવે છોકરાને લઈને નદી કાંઠે ગયા ને, તો બરાબર દાદાને નાહવાનો બહુ શોખ, પાણી આવ્યું હતું ને હમણાં. તો દાદા નદી કાંઠે ગયા, જોયું, પછી વિચાર કર્યો કે ચંપલ શું કરવું. એટલે એના છોકરાના છોકરાને કીધું, બેટા તું અહીં બેસજે, મારા ચંપલનું ધ્યાન રાખજે, હું નાહવા જાઉં છું અને હું નાહીને આવું ને પછી તને 10 રૂપિયા દઈશ. તો છોકરો કે દાદા તમે કદાચ ડૂબી જાઓ. તો દાદી પાસેથી લઈ લો 10 રૂપિયા. બોલો, દાદા પછી નાહવાનું કેન્સલ રાખ્યું, કાંઈ નાહવું જ નથી. હમણાં બાઘો મને કહેતો, મને કે નવસાદ આમ જોઈ કે, મેં કીધું હું, અરે મને કે વરસાદ એવો પડ્યો આ વખતે, એવો વરસાદ પડ્યો, એવો પડ્યો. મેં વરસાદ સારો પડ્યો. અરે મને કે વરસાદ પડ્યો એટલે પછી નદીમાં પાણી આવ્યું. મેં કીધું એ વાતે હાચી. મને કે નદીમાં પાણી આવ્યું ને પછી કે હું ગયો પુલ ઉપર. હો મને કે, મને કે પુલ ઉપર ગયો ને હું કુદરતી દ્રશ્ય હતું કે, હું કુદરતની એમ કે આ કરામત છે, હું દ્રશ્ય હતું કે. મને મોજ ના તોરા મીંડ્યા છૂટવા ને, હું તો એ કે બ્રિજની પાળી ઉપર ચડી ગયો. મેં કીધું હું વાત કરે? હા મને કે બ્રિજની પાળી ઉપર ચડી ગયો હું કુદરતી દ્રશ્ય કે. મને મોજના તોરા છૂટી ગયા ને, મેં મારા ખીચામાંથી કે આમ જો મોબાઈલ કાઢ્યો કે. મેં હું વાત કર? મને કે હા, મને મોજ એટલીમાં આવીને અને મોબાઈલ કાઢીને આમ કે આમ સેલ્ફી લેવા ગયો ને, ત્યાં પવન આવ્યો કે. પવન આવ્યો ને એટલે કે મને કે પવન આવ્યો એટલે ધક્કો લાગ્યો તો હું ભફામ દઈને ગયો નદીમાં. મેં કીધું તો તું પછી બચી ગયો એટલે તને તરતા આવડતું હશે ને. મને કે ના રે ના, મેં તો તું ડૂબી ન ગયો. મને કે હું સપનામ પડ્યો હતો ને. સપનામ પડે તો સપનામાં ડૂબતા નથી. આવા અઘરા છે. હમણાં એક છોકરો નાનો એવો છે ને, એને દાદા પાસે ગયો, દાદા દાદા 10 રૂપિયા દો ને. એના દાદા કે, બેટા 10 રૂપિયા માંગશો તું? અમારા સમયની અંદર 10 રૂપિયામાં અમે મહિનો ઘર અકાવતા. 10 રૂપિયાની અંદર અમે મહિનો ઘર અકાવતા અને તું અત્યારે 10 રૂપિયા માંગ છો, હું કરવા 10 રૂપિયા? છોકરો કે, દાદા તમારા સમયની વાત કરો, માં તમારા સમયમાં સીસીટીવી કેમેરા નહોતા. હમણાં એક તો લોભ્યો અને પાછો છોકરાને બોલે, ગયા બેટા અહીંયા. છોકરો કે, બોલો બાપા શું છે? એ કે, જા મોબાઈલનું રિચાર્જ કૂપન લેતો હોય 10 રૂપિયા ઓલો. મહિનો થયો ને તો પતી ગયું. બોલો, હવે મહિનો 10 રૂપિયાનું કૂપન આકે એમાં કંપની ક્યાંથી હાલે? એ કે, જા બેટા 10 રૂપિયાવાળું કૂપન લેતા હોય. તો છોકરો એના બાપાને કે, બાપા 10 રૂપિયા તો આપો. કે, વગર પૈસા લઈએ ને? એ કે, પૈસાથી તો આખું ગામ લઈ આવે, વગર પૈસા લઈએ ને તો મારો છોકરો સાચો. અને આ છોકરો ભાઈ લોભિયાનો છોકરો કેવો હોય, ગયો કલાક પછી કોકે રિચાર્જ કરીને ફેંકી દીધેલું કૂપન હતું ને એ લઈને આવ્યો. આવીને કર્યો ગાય કે, લ્યો બાપા કૂપન લઈ આવ્યો. એના બાપા જોઈને કે, આ તો સ્ક્રેચ થઈ ગયું છે, કોકે વાપરી નાખેલું છે કે આનથી રિચાર્જ ન થાય. તો એ છોકરાએ કીધું કે, હારામાં તો આમાં નવું હોય એમાં તો બધા રિચાર્જ કરે કે, આ સ્ક્રેચ કરેલામાં જો તમે રિચાર્જ કરી લ્યો ને તો મારો બાપ સાચો. જ
જેમ મેં કીધું તમારી કોઈ બાળપણની ઈચ્છા હતી, તમે નાના હતા અને ઘણાની ઈચ્છા હોય પૂરી થઈ ગઈ હોય, અમુકને ફોર વ્હીલની ઈચ્છા હોય, અમુકને લુના લેવાની ઈચ્છા હોય, બધાની પોતપોતાની ઈચ્છા પૂરી થતી હોય. મેં તમારી કોઈ બાળપણની ઈચ્છા હતી? મન કે એક ઈચ્છા હતી. મેં શું ઈચ્છા હતી? મન કે હું નાનો હતો ને ત્યારે કે સાહેબ છે ને કે હું બહુ તોફાની હતો, મારા સાહેબ મારા વાળ પકડી અને મને કે મારતા, એ કે વાળ પકડીને મારતા ને, ત્યારે મને એવું થતું કે આ વાળ ન હોત તો કેવું સારું હતું. એ કે એ ઈચ્છા હતી ને હમણાં પૂરી થઈ, કે હાવ ટકો હતો બોલે. મેં કીધું વેલા મોડું તમે જેવું માંગો ને એવું મળે જ કરવો. હમણાં એક જણો દારૂ પીવા ગયો ને બહારની અંદર ગયો, બોલો. હવે એક તો લોભીઓ ને પાછો એમાં દારૂના રવાડે ચડી ગયેલો, કોકે ચડાવી દીધેલો. તો એ બહારની અંદર દારૂ પીવા ગયો ને તો એટલો બધો દારૂ પીધો ને પછી જમવાનું આવ્યું ને બધું જમ્યો ને પછી જે એની ઉપર આવતું હોય એ બધું આપણને ખબર નથી, તો એ બધું જમ્યો કર્યો અને પછી જમી કાઢવીને ઓલા વેટરને બોલો, એ કમ ઓન. એટલે વેટર આવ્યો, એ કે હું સરસ મજાનો દારૂ હતો, એ કે મને તો કે આમ જો નશો ચડી ગયો, એ કે મોજ આવી ગઈ. ઓલો વેટર કે શાંતિ રાખો, હમણાં બિલ આવશે ને નશો ઉતરી જાય, એ કે બિલ આવતું. હમણાં 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 એક ભાઈ એના છોકરાને કહેતા હતા, બેટા ડાન્સ બારમાં કોઈ દી ન જવું. કેમ? એ કે ડાન્સ બારમાં ન જવું કોઈ દિવસ. ત્યાં છોકરાનો મિત્ર બોલ્યો, કેમ અંકલ ડાન્સ બારમાં નહીં જવાનું? એ કે બેટા ડાન્સ બારમાં કોઈ દી નહીં જવાનું, ત્યાં ન જોવાની વસ્તુ જોવા મળે. તો છોકરો કે એમ? અને અત્યારે તો આપણે જેમ ના પડો ને એમ હામા કરે. તો એ છોકરો ન ગયો, છોકરાનો મિત્ર ગયો, બોલો. બીજે દિવસે ડાન્સ બારમાં જઈને હાંજે આવ્યો ને એટલે આ છોકરાએ પૂછ્યું કે તું ડાન્સ બારમાં ગયો તો મારા બાપા કહેતા હતા કે ત્યાં ન જોવાની વસ્તુ હોય, એ વાત સાચી? બોલો કે હા વાંચી, ઓ ટકા સાચી. એ કે એવી વસ્તુ તે હું ત્યાં જોઈ જે ન જોવાની હોય? એ કે તારા બાપાને જોયા. હમણાં એક એક ભાઈને દવાખાને દાખલ કર્યા ને, તો હું દવાખાને ગયો, બોલો, ખબર કાઢવા આપણે જવું પડે ને, તો હું ખબર કાઢવા ગયો. તો મેં કીધું મારા ભાઈ આમ તો રેડી, કાલ તો મને મળ્યા હતા ને. મેં કીધું ઓચિંતાનું શું થઈ ગયું રાતમાં? અરે મને કે કાંઈ નહીં, આને બેટરી ફૂલ કરવાની આદત તો છે જ, ઓલી બેટરી ફૂલ કરવાની આદત તો છે જ. કે તો એ બેટરી ફૂલ કરીને રાતે ધોમ થઈને આવ્યો હોય છે, ઘરે આવીને પાછો કે 6 મહિનાથી લોકડાઉન હતું, ક્યાંય ફરવા નથી ગયા, મને ફરવાનું મન થયું છે, એમ કરીને પંખે ટીંગાણો. પાછો કે હવે શરૂ કર પંખો. તો કે મેં પંખાની સ્વિચ પાડી, કે ઘડીક વાર ફર્યો, પછી ફરે છે. પાછો મને કે મને તો આ ચાઇનાની બાયુની દયા આવે છે. મેં તો શું દયા આવે? મને કે દયા જ આવે ને, આ ચાઇનાની બાયુ છે કે એ એના છોકરાને ભણવા મૂકવા જતી હશે, કે પછી સ્કૂલમાંથી જ્યારે છોકરા છૂટે તો એ કે પછી આ ગોતી કેમ હશે કે એનો છોકરો કયો છે, બધાને મોઢા ખરખા લાગે. મેં કીધું ભાઈ એનો પ્રશ્ન છે, એ એનો રાષ્ટ્રીય પ્રશ્ન છે. મેં કીધું તું આઈની વાત કર. હા, હમણાં એક પતિ પત્ની એમ કે હોટલમાં જમવા ગયા. હવે તમે હોટલમાં તમે જમવા જાઓ ને, અને જો તમને એક વાત કહી દઉં, હોટલમાં તમે જમવા જાઓ ને કદાચ તમે ઓર્ડર આપ્યો જમવાનો અને એ જમવાનું આવ્યું હોય ને કદાચ જો દાળની અંદર જીવડું દેખાય તમને, એટલે અહીંયા જો દાળની અંદર આપણે જીવડું દેખાય ને એટલે એના તો વિડીયો વાયરલ થઈ જાય, ન્યૂઝમાં આવી જાય, હોટલવાળાને ઘગલાવી નાખે, એને દંડ ભરવો પડે, એની માટે કાર્યવાહી થાય, કારણ કે આ જમવામાં જીવડું આવી ગયું અને કેટલો ઓહાપો થાય અને કેટલું એના માટે બ્રેકિંગ ન્યૂઝ બની જાય, જો જમવાની થાળીમાં જીવડું. અને આવું જો ચાઇનામાં બને, ચાઇનાવાળો જમવા બે જો એક જીવડું હોય તો ચાઇનાવાળો હોટલવાળા ઉપર ગરમ થાય, એટલા બધા રૂપિયા લ્યો છો ને એક જ જીવડું. અને એને અહીંયા બ્રેકિંગ ન્યૂઝ થઈ જાય, એટલા રૂપિયાની થાળી છે ને માત્ર એક જ જીવડું આપવામાં આવ્યું, લે, કારણ કે મરી ગયા બધું થાય, બોલો. આ ખાઈ ને આખી દુનિયા ભોગવે જ, બોલો. ખાધું એને હાથ બધાય ધોવે, એવા હેરાન કર્યા છે ને ચીબલા. હમણાં એક છોકરી છોકરો બે નવા નવા પ્રેમમાં પડેલા, નવા નવા તો છોકરી ને છોકરો નવા નવા પ્રેમમાં પડ્યા ને, તો બે હોટલમાં ગયા કે આપણે હોટલમાં જરાક નાસ્તો બાસ્તો કરી. હોટલમાં ગયા એટલે આમ નાસ્તાના ઓર્ડર દેવા ગયા, પીઝા ને બર્ગર ને ઓલી શું કે આમ બ્રેડ દબાવે ને, બ્રેડ દબાવે ને એવું ક્યાંક આવે એને, એ એને ઓર્ડર દઈ દીધા ને બધા ઓર્ડર દેવાઈ ગયા. અને બરાબર એમ કે બધું આવી ગયું. પછી નાસ્તો કરતાં કરતાં છોકરો છોકરીને કે હું તને પ્રેમ કરું છું, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. છોકરી કે ગાંડા આપણે તો જસ્ટ ફ્રેન્ડ છીએ, એ કે મારા મનમાં એવું કંઈ છે જ નહીં, બોલ હું તારા માટે બીજું શું કરું. તો છોકરો કે કાંઈ નહીં, હવે આપણે બે બિલ અડધું અડધું કરી નાખશું, તારા માટે મારા માટે તને કંઈ હોય જ નહીં, તો પછી મારે ખોટું બિલ દેવું.
હમણાં તો એક છોકરાએ એની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો, બર્થડે હતો, હેપી બર્થડે ડાર્લિંગ એવું લખીને મોકલ્યું, હેપી બર્થડે ડાર્લિંગ. અને પછી એમ લખ્યું કે ડાર્લિંગ બોલ, હું તને શું ગિફ્ટ આપું, હું મારા મિત્ર જેવો એટલો બધો પૈસાવાળો નથી, મારા મિત્ર જેવો મારો મોટો બિઝનેસ નથી, પણ હું નાની નોકરી કરું છું, બોલ ડાર્લિંગ હું તને શું આપું, મારા મિત્ર જેવો મારે બંગલો નથી પણ મારે ભાડાનો ફ્લેટ છે, બોલ ડાર્લિંગ હું તને શું આપું, મારા મિત્ર જેવો મારી પાસે ફોર વ્હીલ નથી ફોર્ચ્યુન પણ મારી પાસે ટુ વ્હીલ છે, એ લોન ઉપર છે, બોલ ડાર્લિંગ હું તને શું આપું. ઓલી હામો મેસેજ કર્યો કે તો તારા મિત્રનો નંબર દે. એક છોકરો તો એક છોકરીના પ્રેમમાં ગળાડૂબ, પ્રેમમાં એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, હું તારા વગર નહીં જીવી શકું એવો પ્રેમ કરે છોકરી છોકરો. એમાં છોકરીના લગ્ન થઈ ગયા, છોકરીના લગ્ન થઈ ગયા ને આ છોકરો છે ને દેવદાસ બની ગયો. ઘરમાં ખૂણામાં બેઠો રહે, એના મમ્મી કે હાલ જમી લે, હું એના વગર નહીં જમું. ત્યાં એના બાપા એવા કે કોના વગર નથી જમવું, તો છોકરો કે હું તો આથણાની વાત કરું છું, આથણા વગર નહીં જમું. ફરી ગયો, બોલો ફરી, બાપાનો ભેગ કરી ગયો. હમણાં જ એક છોકરો એક છોકરીને કે હું તને પ્રેમ કરું છું અને હું તારા પ્રેમની અંદર પાગલ છું. એ છોકરી છે ને ડૉક્ટરનું ભણતી હતી, કે હું તને પ્રેમ કરું છું ને તારા પ્રેમની અંદર હું પાગલ છું. છોકરી કે એટલે જ હું પાગલની ડૉક્ટર બનવાની છે, પાગલ છું એટલે જ પાગલની ડૉક્ટર બની છે. હમણાં એક જણો તો પ્રેમમાં પડ્યો ને, તો મેં એને કીધું, મેં દા તું જેને તારી ગર્લફ્રેન્ડ બનાવીને તું પ્રેમમાં પડ્યો છો, આ તે ગર્લફ્રેન્ડ બનાવીને એ તારી ગર્લફ્રેન્ડ છે એ જોડવા છે, બે બેનો હરખી દેખાય છે, તો મેં કહ્યું તું તારી ગર્લફ્રેન્ડને ઓળખશો કેવી રીતના, મન કે ભાઈ એ માથાકૂટમાં પડે જ છે કોણ, કે એ માથાકૂટમાં કોણ પડે. એક છોકરો મને એક છોકરીને કે હું તને પ્રેમ કરું છું, તો ઓલી છોકરી કે હું તારી કરતા મોટી છું, આ કે સોરી હું તમને પ્રેમ કરું છું. બડે બડે આશિકો કી ડૂબ જાતી હૈ નૈયા, બડે બડે આશિકો કી ડૂબ જાતી હૈ નૈયા, જબ લડકી બોલે થેન્ક યુ ભૈયા. અમુક અમુક તો મેસેજ કરતા હૈ, બોલો, કાલી કાલી રાત મેં ભૂતની કા છાયા, મેરે જાન મેં તારા છાયા, આવો મેસેજ કરો. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા, બેટા તું તારી ગર્લફ્રેન્ડ આરે ગયો તો ફરવા, પિક્ચર જોવા ગયો તો, ક્યાં ક્યાં ગયો તો, કેટલો ખર્ચો કર્યો? એ કે બાપા પિક્ચર જોયું, જેમાં અમે ફર્યા કે બધીએ ગાર્ડનમાં બધીએ, 1700 રૂપિયાનો ખર્ચો થયો. 1700 રૂપિયાનો ખર્ચો ન હોય, 1700 રૂપિયાનો ખર્ચો કર્યો? એ કે બાપા એની પાસે એટલા જ હતા. હમણાં એક છોકરો એની મમ્મી યાર જોર જોરથી વાત કરે, જોર જોરથી, એટલી બધી જોર જોરથી વાત કરે ને, બાપા આવ્યા કે આવી રીતના જોર જોરથી તારી મમ્મી સામે રાડ્યું નાખશો કે આવી રીતના વાત કરે? તો છોકરો કે કા તમને જલન થાય છે કે તમે આવી રીતના વાત નથી કરી શકતા એટલે ને. હમણાં એક જણો હિરોઈનના ફોટાને આમ આમ ઝૂમ કરતો, બોલો, આમાં મોબાઈલમાં ઝૂમ કરે ને, ત્યાં મોબાઈલમાં આવી ગયા, આમ કહીને આમ ઝૂમ કરતો હિરોઈનનો ફોટો, એટલો બધો ઝૂમ કર્યો ને તે વાહે એની ઘરવાળી આવી ગઈ, એ કે હવે એનથી વધારે ઓરી નહીં આવે. કીધું આ ઘરવાળી છે એને સાચવી, હિરોઈન જ છે, સુખ દુઃખમાં એ કામ લાગશે, આ હિરોઈન નહીં લાગે કામ, ઘરની હિરોઈન છે એને સાચવી ભાઈ, કારણ કે પતિ પત્ની હારી હોય ને તો એ તમારે સુખ દુઃખમાં હારે રહી. હા, ઓલી ફોટાવાળી ન આવે ભાઈ, એ ફોટા પડાવવા આવે ખાલી. એક જણ તમે ઘરે ગયો ને તો એની ઘરવાળી રોતી હતી, આંખમાંથી સાવણને ભાદરવો વહ્યો, એવી રોવે એવી રોવે એવી રોવે. આ ગયો કે ડાર્લિંગ તને કોણે કંઈ કંઈક કીધું? મારા મમ્મીએ કંઈ કીધું? મારા પપ્પાએ તને કંઈ કીધું? મોટા ભાઈએ કંઈ કીધું? ભાભીએ કંઈ કીધું? બોલ ડાર્લિંગ તું રો છો હું કામ? તારી આંખમાં આવડા કેમ છે? એની ઘરવાળી કહેતો તો ડુંગળી તું સુધારી કે ડુંગળી સુધારતી એમાં આંખમાં. પણ ડુંગળી જેવું બનવું જોઈએ, આ જે કાપી એને રોવરાવો, આ ડુંગળી તમે જો એને કાપે ને એની રોવરાવે, એમ એની જેવું બની જવું, જે કાપે ને એને રોવરાવવા. એક બેન તો બાજુવાળા બેન પાસે ગયા કે તમારું વેવણું આપો ને, રાતે 11 વાગી ગયા, બોલો, એ કે તમારું વેવણું આપો ને, તો ઓલા બેન કે તમારે અત્યારે વેવણા શું કરું છું, કે આજ તમારા ભાઈ મોડા આવ્યા છે ને એટલે મારવા નહીં, એમ ગરમ રોટલી બનાવીને ખવડાવવા એમ.
કે પાછા વાળા બેન કે જલ્દી દઈ જજો, મારે એ કે તમારા ભાઈ હજી નથી આવ્યો, અહીંયા ધાડા અગિયાર આવવાના છે. હા, વેલણથી છે ને રોટલી ગોળ થાય, પતિ સીધો થાય. એક જણો મારી પાસે મને કે મારી ઘરવાળી છૂટા વેલણ ના ઘા કરે કે બોલ. પણ મેં કીધું રોટલી બનાવવાનું મશીન લઈ આવો. મને કે એ આવે, મેં કીધું નવું હમણાં નીકળ્યું રોટલી બનાવવાનું મશીન, વેલણની જરૂર જ નહીં. તો મને કે એ હાર હોય કે વેલણ ન હોય તો કાંઈ મારે નહીં, રોટલી બનાવવાનું મશીન લઈ આવું, રોટલી બનાવવાનું મશીન લઈ આવું. આઠ દર્દી થયા ને તો ધોડતો ધોડતો જતો. મેં કીધું એટલે ક્યાં જાછો? મને કે વોશિંગ મશીન લેવા જાઉં છું. ધોકાના ઘા આવતા બોલ. અમારે એક જણો છે ને એકલો રે બોલો. તો હવે એકલો રે ને એ જણો તો બરાબર એમ કહેવાય કે એના 35-37 વર્ષ સુધી લગ્ન ન થયા. એમાં 37 વર્ષે એક કન્યા લગ્ન થઈ ગયા એના, અને નવી નવી વહુ આવી એટલે રસોડામાં રોટલી બનાવતી હતી. એટલે આ ભાઈ બહાર સોફે બેઠો બેઠો વિચાર કરે કે હું જ્યારે રોટલી બનાવતો ત્યારે એ કે મારા પાટલીનો એક પાયો ટૂંકો હતો, તો ટક 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 અવાજ આવે રોટલી બનાવે ને, અત્યારે અવાજ કેમ નથી આવતો? એ કે તે જોવા હાટું રહોડામાં ગયો. જેવો રહોડામાં ગયો ને તો ત્રણે પાયા અલગ પડ્યા હતા અને એની ઘરવાળી રોટલી બનાવતી હતી. તો આ ભાઈ જઈને કહે કે આ ત્રણે પાયા અલગ છે, આ તે શું કર્યું? એ કે એની ઘરવાળી કે એ ટક ટક કરતા હતા, મને ટક ટક કરે એ ન ગમે, એ કે હું ગમે એ તોડી નાખું. એ કે ત્યારનો આ બંધ થઈ ગયો ટક ટક કરતો, કે આપણે બે જ પગ છે, આ તોડી નાખે તો નકામું થાય. હમણાં એક જણો અડધી રાત સુધી એમ કહેવાય કે ફોનની અંદર મથ્યો હતો અડધી રાત સુધી, નકરા મેસેજ આવે ને મેસેજ જાય ને. એ કે પણ આ અડધી રાત સુધી તમે કોને નકરા મેસેજ કર્યા કરો છો? આ ભાઈ કે મારી સ્કૂલની ફ્રેન્ડ છે, મારી હારે કોલેજમાં ભણતી હતી, કે એ ફ્રેન્ડ છે. એની ઘરવાળી કે તમે તો આઠ જ ભીણ્યા છો, તો કોલેજ આવ્યું ક્યાંથી? એક જણો તમે છોકરી જોવા ગયો ને ભાઈ, છોકરી જોવા જવું જોઈએ. તો છોકરી જોવા એક જણો ગયો, છોકરી જોવા ગયો ને તો બેઠો જઈને, તો એને છોકરીને બાપાએ પૂછ્યું કે તમે દારૂ પીવો છો? આનું મોઢું જોઈને જ પૂછ્યું. બોલો કે ના રે ના. માવો ખાવ છો? ના રે ના. કાંઈ આમ બીડી બીડી પીવો છો? એ કે ના રે ના. એના બાપા કે હા, કોઈ તમને કોઈ જાતની કુટેવ છે જ નહીં? બોલો કે છે ને. કઈ કુટેવ છે? કે ખોટું બોલવાની. એક જણો તો ધોમ પી ગયો ને, અમુક પી જાય પછી નખરા બહુ કરે. હા, તો પીને પછી સોસાયટીની વચ્ચે હોય છે એમ કે પીને આવ્યો ને સોસાયટીની વચ્ચે ધબ ધબાટી બોલાવ્યો, અને માણસોનું કુંડાળું વળી ગયો, અને જે રાડ્યું નાખે હું કોઈના બાપથી નથી બીતો, જેને હવા હોય આવતા રહ્યો હા મેન ફલાણું ઢીકડું એવી એમ કે વાતું મીંડો કરો સોસાયટીની વચ્ચે, અને માણસોનું કુંડાળું વળી ગયું. તો એમાં એની ઘરવાળી આવી, એની ઘરવાળી આવીને કે એ સાંભળો છો? હા બોલ, શું કામ છે? એ કે કાલ રાતે તમે જમવા બેઠા અને પછી મેં તમને પાપડ શેકી દીધો, અને એ પાપડ તમારથી ભાંગ્યો નહીં, અને તમે દસ્તો મંગાવ્યો, એ દસ્તો ક્યાં મૂક્યો? એક છોકરાને એક છોકરી હામી મળી ને તો માર્કેટમાં, તો કે આમ નેજવું કરીને કે તમને ક્યાંક જોયા એવું લાગે છે. ઓલી છોકરી કે જોયે જ હોય ને? એ કે ક્યાં જોઈશ? એ કે ના, તમને ક્યાંક જોયા એવું લાગે છે. ત્યારે છોકરી બોલી કે જોયે જ હોય, હું પાગલખાનામાં ડોક્ટર છું. એ કે હમણાં એક જણો હવારના પોરમાં જતો હતો, દોડતો દોડતો ઉઘાડા પગે. મેં દેલા અત્યારમાં ક્યાં જાશો? અરે મન કે રાતે સપનામાં હિરોઈન આવી. પાછી હિરોઈન આવી? મન કે સપનામાં હિરોઈન આવી. કે મેં તો શું થયું? અરે મન કે સપનામાં હિરોઈન આવી, મારો હાથ પકડ્યો કે હાલો આપણે ફરવા જઈએ. કે પછી અમે કે આમ જંગલમાં ફરવા ગયા, આહવા ડાંગ બાજુ જંગલમાં. એ કે અમે જંગલમાં ફરતા હતા, એમાં હું હાલ્યો જતો હતો ને એમાં મને પગમાં કાંટો વાગ્યો. મેં કીધું ચંપલ પહેરાય ને? મન કે ચંપલ નહોતા, એ લેવા તો જાઉં છું. ઉઘાડ પગો ને સપના હિરોઈન આવે. આ દુનિયામાં એક એવું જ કપલ છે કે જે ભેગું રહે ને તો જેનું અસ્તિત્વ છે. એવું કપલ હોય ને તો એ ચપ્પલ છે બોલો, કારણ કે એક ચપ્પલ ખોવાઈ જાય ને તો બીજું એનું અસ્તિત્વ મૂકી દે બોલો. આવું કપલ ચપ્પલ જ છે. મારા ભાઈબંધ મને કહે કે આપણે ચપ્પલ વગર હાલી શકીએ? કે ચપ્પલ આપણી વગર ન હાલી શકીએ?
આપ અમે કીધું આપણી વગર નો હાલીએ કે બીજા બીજો લઈને વ્યો જાય તો હાલવા માંડે કીધું ધ્યાન રાખવું જોઈએ. એક જો તમારા ઘરે આવ્યો ને બરાબર કામેથી, તો રાતના દહ હાડા દ થઈ ગયા, જેવો ઘરની અંદર ઘર્યો ને પગ મૂક્યો ને, એની ઘરવાળી કે તમારો મોબાઈલ આપો તો ના મોળો પડ્યો કે મને પણ મારે બાથરૂમમાં જવું, બાથરૂમમાં જવું એમ કહીને બાથરૂમમાં ગયો, જઈને મીડિયો ડિલીટ કરવા, ફેસબુક ડિલીટ, મેસેજર ડિલીટ, કોન્ટેક્ટ લિસ્ટ બધા ડિલીટ, વોટ્સઅપના મેસેજ બધા ડિલીટ, ગેલેરી તો ડિલીટ, બધું ડિલીટ કરી. હાશ, એની ઘરવાળી કે લે મોબાઈલ બહાર નીકળીને, એની ઘરવાળી આમ જોઈને કે હા ટાવર આવે છે, તો કે તારે શું કરું, તો કે બસ મારે જોવું તું જીઓનો ટાવર આવે છે કે નહીં, કે મારે હવાર તો ન થાય બોલો, કે ટાવર આવતો તારે પહેલાં બોલવું જોઈએ નહીં કે આમ તો એમ તો બધું ડિલીટ કરાવ્યું, અમુક અમુક દીવે બહુ એક જો તમારા કાને ફોન રાખીને આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ ઘુમરા મારે કાને ફોન રાખેલો ને, આમથી જાય ઘડીક આમ જાય ઘડીક આમ જાય ઘડીક આમ જાય, મેં કીધું એ ભાઈ અહીં તો, મને કે હું છે, મેં તો ગાંડો છો ગાંડો, મને કે કેમ ગાંડો કયો, મેં કીધું આ કાને ફોન રાખીને અડધી કલાક ત્યાં આમ 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 કરશો, મને કે ગાંડો કાંઈ નથી, મેં તો આ કાને ફોન રાખીને હું આટા મારશો, મને કે મારી ઘરવાળીનો ફોન છે, તમે કીધું બોલતો કેમ નથી, મને કે વારો આવે તો બોલું ને, વારો નથી આવતો, બોલ બોલ કરે છે મને, હા ભલે બે મિનિટ સમય આપો તો ત્યાં બોલું બોલો, અમુક સમય નથી. હમણાં એક 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 બેન એના ઘરવાળા કહેતા કે તમે તો હાવ બદલાઈ ગયા છો, એનો ઘરવાળો કે ક્યાં બદલાઈ ગયો છે કેવી રીતના, એ કે લગ્ન પહેલાં તમે મને કીધું તું તારી નાનામાં નાની ઈચ્છા હોય ને એ હું પૂરી કરીશ, તમે એવું મને કીધું તું તારી નાનામાં નાની ઈચ્છા હું પૂરી કરીશ, આ ભાઈ કે હું એ જ વિચારું છું કે તારી નાનામાં નાની ઈચ્છા છે કઈ, મને એકે નાની ઈચ્છા નથી લાગતી, બધી મોટી મોટી ઈચ્છા હોય છે. હમણાં એક પતિ પત્ની એમ કે બે ફરવા ગયા ને, તો આ લોભિયો મૂળ સમજ્યા, તો કે એની ઘરવાળી કીધું પાણી પીવું છે તરસ લાગી છે બોટલ લઈ લ્યો ને, તે આ ભાઈ ઊભો ઊભો કે આપણે રગડા પૂરી ખાવી રગડા પૂરી, એની ઘરવાળી કે નામ લ્યો માં મને મોઢામાં પાણી આવી ગયું, હા એ પી લે છે પાણી પી લે છે મોઢામાં એવું બોટલ નો લઈએ એટલો તો લોભી. હમણાં એક જણો ઘરે આવ્યો ને, તેની ઘરવાળી રોતી હતી, એટલે કાં રો છો ગાંડી, તને કોઈ કઈ કીધું બા ખીજાણા બાપુજી ખીજાણા કોઈ, ના ના તો રો છો હું કામ, એ કે હવાર તમે ગયા ને તો મને બાઈ નો કેતા ગયા બોલ, હવે ભાઈ નો કીધું એમાં રો છો હું કામ, એ કે તું બોલ સાન સાની રહી જાય ને, એ કે ગગલાઓમાં તમે મને મનાવતા જ નથી, એનો ઘરવાળો કે તું હું તહેવાર છો તને મળાવું મનાવું, એ કે તમે લગ્ન પહેલા તો મારે કેવા વખાણ કરતા હતા, તું મારી બરફીન તું મારી રબડીન તું મારા પેંડાન આવા એ કે તમે મારા વખાણ કરતા હતા, અને હવે તો તમે કે કાંઈ બોલતા જ નથી, એનો ઘરવાળો કે પણ એ કે દૂધની મીઠાઈ લાંબો સમય સુધી હારી ન રહે એ કે. એક જણો મારી પાસે મને કે ઉસાદભાઈ પત્ની ને ઘડિયાળ બે હરખા, મેં કીધું કેમ, અરે મને કે પત્ની ટકટક કરે ઘડિયાળે ટકટક કરે, પણ મેં કીધું ઘડિયાળમાં ડંકા પડે, મને કે આમાં ડંડા પડે, મેં કીધું એ તારે પડતા. હમણાં બાઘાની ઘરવાળી પિયર ગઈ ને, તો બીજા દિવસે બાઘાએ ફોન કર્યો, ડાર્લિંગ તું ગઈ ત્યારનો સમય થંભી ગયો છે, હું ઘડિયાળની સામે બેઠો છું, નથી કલાકનો કાંટો હલતો, નથી મિનિટનો કાંટો હલતો, નથી સેકન્ડનો કાંટો હલતો, આખી કેમ કે સમય થંભી ગયો, ઘડિયાળ થંભી ગઈ છે ડાર્લિંગ, તું ગઈ ત્યારની ઘડિયાળ થંભી ગઈ. એની ઘરવાળી કે ઘડિયાળ થંભી નથી ગઈ, એમાં 3 દીઠા પાવર ગયો છે, 10 રૂપિયાનો પાવર નખાય, આ સમય કોઈની વાત જોતો નથી, સમય હાલ્યા જ રાખે કોઈની વાત જોઈને ઊભો નથી ભાઈ. હમણાં એક જણો બુક વાંચતો, બોલો જાડી મોટી જબર બુક વાંચતો વાંચતો, એની ઘરવાળી કે ડાર્લિંગ આમાં લખ્યું છે કે મૂર્ખ માણસને હોશિયાર પત્ની મળે, એની ઘરવાળી કે તમને મારા વખાણ સિવાય બીજું કઈ આવડતું જ નથી, વખાણ જ કર્યા એટલે એને એમ કે સુંદર પોતે. હમણાં અમારી બાજુમાં દીપાને લગ્ન થયા, બોલો દીપાના લગ્ન થયા ને, તો લગ્ન થઈ ગયા એટલે નવી નવી ઘરવાળી આવી ને, તો એ દીપાને બાબુ કહીને બોલાવ્યો, બોલો બાબુ મારો બાબુ, તો દીપો એક દી ગરમ થઈ ગયો કે તારે મને રિસ્પેક્ટથી બોલાવવાનો, હું કઈ તારો છોકરો નથી કે બાબુ બાબુ કર્યા કરશો, થી એની ઘરવાળી કે કાંઈ વાંધો નહીં, બીજે દી કે બાબુજી બાબુજી, બોલો બાબુજી લગાડે ભાઈ. એક જણો તમારે મને કે મારી ઘરવાળી એને ઝઘડો થયો ને, તો મારી ઘરવાળી પિયર વહી ગઈ, મેં કીધું ભાગશાળી છો, મને કે કા, મેં કીધું મારે તો મારી ઘરવાળી ઝઘડો થાય ને તો એના પિયરિયાના એ બોલાવે, એક દી હાહુ હોય એક દી હા હારા હોય એક દી હાળો હોય,
આપણી આ પત્ની હોય, આપણી પત્નીને આપણે ધર્મ પત્ની કહે, તો મન કે આપણા હાળાને ધર્મશાળા કહેવાય? મન કે આ હાળો અને હાળી મન કે આ ગજબના પાત્રો છો. મન કે, મન કે તમને એક વાત કહું. મેં તું કેને, મન કે ખુશી દેખાડવી અને ખુશી છુપાવવી આ બેયમાં તફાવત શું? મેં કીધું હાળો આવે ને ત્યારે દેખાડવી પડે, અને હાળી આવે ને ત્યારે ખુશીને છુપાવવી પડે. અંદર આમ ઉભરા આવતા હોય ભાઈ, એને હેઠા દેવો. બાઘાની ઘરવાળી હમણાં બાઘાને કહે કે હું તમને અઠવાડિયું ન દેખાવ તો તમે શું કરો? તો બાઘો રાજી થઈ ગયો. રાજી ન થવું તરત ભાઈ, રાજી થઈ ગયો. પછી હું અઠવાડિયાની ઘરવાળી ન દેખાણી. આઠમા દિવસે થોડોક આંખનો હોજો ઉતરો, થોડીક થોડીક દેખાય. પણ આ તો માત્ર ને માત્ર હાસ્યની રમૂજી વાત હતી. બાકી સ્ત્રી છે ને, સ્ત્રી તો શક્તિ છે સાહેબ. કારણ કે સ્ત્રીથી મોટું એક પાત્ર ઘરની અંદર ન હોઈ શકે સાહેબ. કારણ કે જે ઘરની અંદર સ્ત્રી નથી ને સાહેબ, એ ઘરની અંદર રોનક ન હોય. કારણ કે સ્ત્રી હોય ને તો ઘર ઘર થાય સાહેબ. એટલે સ્ત્રી ઘરની અંદર હોય ને એ ઘરની અંદર રોનક હોય સાહેબ. કારણ કે આપણા ઘરની અંદર દુઃખ સુખ ગમે એ હોય ને, એમાં આપણી ઘરે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ રૂપની અંદર સ્ત્રી હોય, એ માં હોય, બેન હોય, પત્ની હોય કે આપણી દીકરી હોય, કોઈ પણ રૂપની અંદર સ્ત્રી હોય ને, તો એ આપણા ઘરની અંદર એ ઘરને સ્વર્ગ બનાવી શકે સાહેબ. કારણ કે મને એક પ્રસંગ યાદ આવે કે બરાબર એક મહાનગરની અંદર બે બહેનો બરાબર વાતું કરે. એક બેન બીજા બેનને કહેતા હતા કે અત્યારે ઘર આખું કેટલું અઘરું થઈ ગયું ને, આ છોકરાને આપણે સ્કૂલે મૂકવા જવાનું, ટ્યુશનમાં મૂકવા જવાનું, ડાન્સ ક્લાસમાં મૂકવા જવાનું, આપણે એક ઓફિસના કામમાં સંભાળવાનું, ટિફિન દેવા જવાના, આ કરવાનું, કેટલા ઓફિસના કામ કરવાના, બેંકમાં જવાનું, અત્યારે કે આપણે ઘર આખું બહુ અઘરું થઈ ગયું છે, બહુ ટેન્શન છે. આવી રીતના એ બે બહેનો વાત કરતા હતા. અને ત્યારે ગામડાના બેન આ વાત સાંભળતા હતા ને એ બેને એટલું કીધું કે બેન માફ કરજો, તમારી વાતની વચ્ચે વાત કરું છું કે તમારા, તમે એમ કહો છો ઘર આખું અઘરું છે, અત્યારે તમારા ઘરની અંદર ક્યારેય અનાજ ખૂટે, દાણા ખૂટે? દાણા એટલે ઓલા સિટીના બે બેન કે ના રે ના, અમારા ઘરમાં દાણા ન ખૂટે. અમે તો એક વર્ષનું એક હારે ભરાઈ લઈ, અમારે એ કોઈ તકલીફ ન હોય, કોઈ વસ્તુની અમારે કમી ન હોય, કોઈ વસ્તુ ખૂટે નહીં. અને ત્યારે ગામડાના બેને કીધું તો બેન સાંભળો, એને ઘર આક્યું ન કહેવાય, ઘર આક્યું એને કહેવાય કે ઘરની અંદર કાંઈ ન હોય. અને એના ઘરવાળાને એમ કે જાઓ એક કિલો ઘઉં લઈ આવો, અથવા એક કિલો ઘઉંનો લોટ લઈ આવો. અને એનો ઘરવાળો એમ કે ઘઉંનો લોટ લેવા કે ઘઉં લેવા જતો હોય, અને ઘઉંના લોટની જગ્યાએ ચાર મહેમાનને લઈને આવે ને, અને મહેમાનના મોઢા હાચવીએ ને, એને ઘર હાચવું કહેવાય સાહેબ, એને ઘર હાચવું કહેવાય. બાઘો ક્યાંકથી ધન વધતી એવું ગમે ત્યાંથી, અને કટલેરીની દુકાન ખોલી. હવે કટલેરીની દુકાન ખોલી બરાબર લાગે પાછો આમ પરપ્રાંતિય હોય ને એવો લાગે, તો કટલેરીની દુકાન ખોલીને બેઠો ને બરાબર એમ કહેવાય કે એક બેન આવ્યા ઘરાક પહેલું વહેલું, અને બેને આવીને સીધો હિન્દીમાં જ ઉપાડ કર્યો, બોલો. હવે બાઘાને કે ભૈયા બક્કલ બતાના, બક્કલ લાલ પીળા લીલા રંગ કા બક્કલ બતાના હે કે. તો બાઘાએ બક્કલ બતાવ્યા કે આ તૂટી જતા હે, આની સ્પ્રિંગ ઢીલી હો જતા હે, અને ગોરિયા બતાને એના લંબો રીકે છે ને લાંબા હો જતા હે કે. અને બેન હિન્દીમાં ઉપાડ કરે કે આ 60 લાખ પેકેટમાં નવી ડિઝાઇન બી લાવતા હોય કે આખા ગામમાં નવી નવી ડિઝાઇન આવતા હે, અને તારી પાસે નવી ડિઝાઇન નહીં આવતા હે. ત્યાં બીજા બેન એક આવ્યા ને એણે વળી ક્યાંક થોડું ઘણું લીધું. ત્યાં એક ત્રીજા બેન આવ્યા કે ભૈયા સ્પ્રે બતાના, સ્પ્રે એ કે આમાં ગુલાબી ઓલા ગુલાબી કલર કા સ્પ્રે આતા હે ને વો બતાના હે કે, આમ ગુલાબ કી સ્મેલ આવે એસા સ્પ્રે બતાના. અને એવું અમુક અમુક બેનો ઉપાડ કર્યા ને, હવે આ બાઘો પાછો ગુજરાતી બોલે, ઓલા બેનોને એમ લાગે કે આ પરપ્રાંતિ એવા બેનો ઉપાડ કરે. ત્યાં વળી એક બેન એવા કે પિન બતાના, પિન. ઓલો બાઘો કે કિસકી પિન, કે મોબાઈલ કી. ઓલો બાઘો કે મોબાઈલ કી પિન ન મિલે, અહીંયા અહીંયા માથામાં નાખને કી પિન મિલે. ત્યાં એટલી માથા પર કરતા હતા ને, ત્યાં બીજા એક બેન એવા કે મેરે કોઈ કે 2 સાંડલા કા પેકેટ દે ને, બક્કલ દેન, બોરિયા દેન, આવું બધું થોડું ઘણું, મેકઅપ કા બોક્સ દેન, આવું બધું લીધું. પછી કે ભૈયા ભાવ હરખા લગાના હે કે. તો બાઘો કે બેન તમે ટેન્શન લ્યો, માં હું બરાબર ભાવ લગાડીશ, તમે ઉપાધિ કર. એ કે ભૈયા હરખા ભાવ લગાના, અમે રોજ અહીંથી લઈ જતા હે. તો બાઘો કે બેન જરાક ભગવાન કી ઉપરવાળા કી લાજ રખો, એ કે આ દુકાન જ આજ ખોલ્યા હે, એ કે આ પેલા દિવસ હે. બોલો બેન મોડા આપણા સ્કૂલની અંદર બેને કીધું છોકરાને, બેટા હવે આપણે બધાને અહીંયા હિન્દીમાં વાત કરવાની છે. હવે છોકરા કે કાંઈ વાંધો નહીં, બેન કેમ જ કરવું પડે ને ટીચર કેમ. તો આ બધા છોકરા હિન્દીમાં બોલવાના હતા કે બીજા દિવસથી આપણે હિન્દીમાં જ બોલવાનું. એમાં બરાબર એવું થયું કે એક છોકરો મોડો આવ્યો, તો બેન કે બેટા તું ક્યું લેટ આયા. છોકરો કે બેન હું તો ઘરેથી ટાઈમ હર જ નીકળ્યા હતા,
હું તો હવારમાં હાત વગ્યામાં ઘરેથી નીકળ્યા હતા, પણ રસ્તામાં પોદલા પડ્યા હતા ટનાટન. તો મેં જોયા પોદલા છે, તોડી નાખે એવા. હું ઘરે ગયો, મારી મમ્મી કે પોદલા જોતા હે, રોડ ઉપર પડ્યા હે, તોડી નાખે એવા. તો મારી મમ્મીએ કીધું, પોદલા તો જોતા હે, પણ એને છે ને, તું જાતા હે તો મારી પાસે અત્યારે ટાઈમ નહીં હે, તો તું જાતા હે તો ફરતા કુંડાળા કરતા જા, વશમાં હાઠીકડા ખોરતા જા, વળતા આવે ગયા તમને લેકે હું લીકે. મેરે મારી મમ્મીને મેરે કો બોલા પોદલા કા કુંડાળા કરતા જા, તું પોદલા કા કુંડાળા કરને મેં રહા ના, એમાં મેડમ હું આવવામાં મોડા હો ગયા. મેડમ કે બેહી જા ભાઈ, તું મારું હિન્દી ભૂલવાડી દે. બેનની બાજુમાં એક પરપ્રાંતી બેન રે હિન્દી ભાષી. તો હવે હિન્દી ભાષી બેન ની એરા બેન બાંધવા ગયા, તું હે ને મારા આંગણામાં બટેટાના ફોડવા અને આ ગુવારના બટકા અને આ હરગવા કી સિંગુ ને બધું અહીંયા નહીં નાખના, કે તું હેઠા અહીંયા ઢોળી જતી હે, કે મારો ઘરવાળો લપટતો હે. પેલા બેન કે એસે ભી તેરા ઘરવાળા રોજ લપટતા હે, કે આપ દેખના હે કે યહાં મત ઢોલના હે, કે નહીતર મેં તેરા ઘરવાળા આયેગા ઉસકો બોલુંગી. એનો ઘરવાળો આવ્યો ને તો જઈને આ બેન કે, આ તારી ઘરવાળી કો સમજાવી દેના, કે રોજ કે બપોરે મારા ઘરના આંગણામાં કે હેઠા ઢોળી જતી હે, કે બટાટાટા ફોડવા રીંગણા કા ડીટિયા ને સબ અહીં અહીં ફેંકી જતી હે, કે એને સમજાવી દેના, કે નહીતર બે ઘૂસતા મારુંગી ને ગોટા વાળ દૂંગી. ઓલા બેન મકાન ખાલી કરીને રહી ગયા, કે બેન તમારું હિન્દી રહેવા જોઈએ. હમણાં મારો મુંબઈમાં પ્રોગ્રામ હતો ને, રાતે મોડું થઈ ગયું, બોલો. તો મોડું થઈ ગયું, મારો એક મિત્ર છે, મને કે હાલો મારા ઘરે, કે હવે મેં કીધું ભાઈ મારે સવારે 6 વાગે ટ્રેન છે, નીકળી જવું. અરે મને કે 2-4 કલાક આરામ કરજો, આવો ને ઘરે, કે તો હું એને ઘરે ગયો બોરીવલીમાં. તો એને ઘરે ગયો ને તો એ ભાઈ મને ઉપર લઈ ગયા બિચારા. તો એના ઘરે હું ગયો, 2 કલાક આરામ કર્યો, પછી મને એમ છું કે લાય 5:30 નાહી ધોઈ લઉં. તો હું નાહવા માટે હવે ન્યાય નહું છે, બાથરૂમમાં 5 ફ્લેટની વચ્ચે એક જ બાથરૂમ હતું. તો એ બાથરૂમની ડોલ ભરીને જવી પડે. તો મેં કીધું આ ડોલ ક્યાંથી ભરવાનું, મને કે આ એ નળ રહ્યો ને ખૂણામાં, ત્યાંથી ડોલ ભરી લેવાની. તો હું નળે આમ ડોલ ભરવા ગયો ને, પણ એક તો ટાઈડને મારથી નળ ન ખુલે હો. તો મેં એને કીધું, મેં તો ભાઈ નળ બહુ કઠણ છે, મારથી ખુલતો નથી. અરે મને કીધું તો અમને ખબર છે, અમારે એમાં ઓઇલ મૂકવાનું છે, પણ અમને આવડે નહીં, કે મેં કીધું લાવો ઓઇલ હું મૂકી દઉં. તો એણે મને ઓઇલની શીશી આપી. તો આમ કહીને આમ ઓઇલની કૂપીમાંથી આમ હું નળમાં ઓઇલ નાખીને આમ કરતો હતો, તો નળ આમ ફ્રી થતો હતો. ત્યાં બાજુમાંથી એક ફ્લેટમાંથી એક બેન નીકળ્યા. તો આ ભાઈને કે લે કાં રવજી ભાઈ, તમે અત્યારના પોરમાં પ્લમ્બરને ગોતી હોય છે, આ પાછા ઓઇલ આવી જાય છે, પૈસા લઈને કામ ના થાય. મેં કીધું બેન હું પ્લમ્બર નથી, હું કલાકાર છું, પ્રોગ્રામ જેવો આવ્યો તો આ તમને નાવા જવું ન હતો. હમણાં મુંબઈમાં એક બેનના ઘરે હું જમવા ગયો ને, ત્યાં તો બપોરનો સમય હતો. ત્યાં તો બેને મને ડાઇનિંગ ટેબલ ઉપર બેહેરો, પણ હું જમવાની વેરાયટી ભાઈ, કેટલી પ્રકારની વેરાયટી, ઓછામાં ઓછી 150 વાનગી હતી. મેં કીધું બેન એટલું બધું તમે આજ બનાવ્યું, એટલું બધું કેવી રીતના તમે બનાવ્યું? મેં કીધું અરે મન કે અમે કાંઈ બનાવ્યું નથી. મેં કીધું પણ કેટલી વાનગી, મન કે અમારા ટિફિનનો ધંધો છે. પહેલાં બધા ટિફિન ઘરે આવે, એમાં થોડું થોડું કાઢ લઈ, બાગાન દુકાન બક્કલ લેવા ગયો. બોલો બાગાન દુકાન બક્કલ લેવા ગયો ને, એની ઘરવાળીને ગિફ્ટ દેવું છે. તો બાગાન દુકાનથી બક્કલ લીધું, ચાંદલાનું પડીકું લીધું, મેકઅપનું બોક્સ લીધું, આવું 3-4 વસ્તુ લીધી. પછી એને વિચાર એવો કે કદાચ જો મારી ઘરવાળી નહીં ગમે, તો મારી ઘરવાળી નહીં ગમે તો મારે બદલવાવું પડશે, તો નિશાન હું રાખું? તો એણે આમ બધી આમ જોયું, પણ કંઈ દેખાણું નહીં. એમાં એક સાયકલ પડી હતી, બોલો, બાગાન દુકાન આગળ. તેણે નિશાન રાખી લીધું કે હા સાયકલ પડી છે ને, ત્યાંથી મેં આ બક્કલ ને બોરિયું ને ચાંદલાનું પેકેટ ને મેકઅપનું બોક્સ ને એવું લીધું છે. એટલું નિશાન રાખીને ઘરે વયો ગયો. તેની ઘરવાળીને દીધું ને, તો એમાં બરાબર એની ઘરવાળી એમ બક્કલ જોતી હતી ને, તો બક્કલ તૂટલું હતું. તો આને એમ કે જા બદલે આવો બક્કલ. તો આ બપોર પછી પાછો બક્કલ બદલવા નીકળ્યો. તો બક્કલ બદલવા નીકળ્યો ને, હવે આ દુકાન ભૂલી ગયો, સાયકલ ગોતે. જે દુકાન આગળ સાયકલ પડી હતી ને, ત્યાંથી બક્કલ લીધું. હવે સાયકલ પડી હાં સુધી એણે ગોત્યું ને, પછી એક દુકાન આગળ સાયકલ પડી. તો બાઘો ન્યા ગયો, ન્યા જઈને બક્કલનો ઘા કર્યો, એ કે આવા તૂટલા બક્કલ આપો છો, છેતરવાના ધંધા કરો છો? એ કે ઓલો ભાઈ કે જો તો ખરો, આ કટલરીની દુકાન નથી, કે આ મોબાઈલની દુકાન છે. જોઈને કે આ લે લે, કે આ 20 રૂપિયાના બક્કલ હટું, કે 2 કલાકમાં ધંધા ફેરવી નાખે. ધંધા નથી ફેરવી નાખ્યા, એ સાયકલ ફેરવી. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને, તો હું જઈને જે આમ સોફા ઉપર બેઠો, આમ કહીને આમ પલોઠી વાળી સોફા ઉપર આમ જમાઈ દીધી મેં, તો આમ સોફા ઉપર બેઠો ને, ત્યાં એ ભાઈ કે એની ઘરવાળીને અવાજમાં, સાંભળશો? એ કે હા બોલો. એ કે નવસાદભાઈ આવ્યા છે, બંદૂકને ગોળી લાય.
ત્યાં તો હું ભાઈ ગયો, મેં તો બંદૂક ને ગોળી. અરે મારો કાટલો પકડ્યો, મને કે ને ઉસાદ ભાઈ ભાગો છો ક્યાં? મેં કે તમે કયો છો બંદૂક ને ગોળી લે? અરે મારા છોકરા નામ છે, એકનું નામ બંદૂક છે, એકનું નામ ગોળી છે, એને તમારે ખોટા પડાવ. પેલા મેં કીધું આવા નામ ન રાખો, તમે દી જાય. મેં કીધું હમણાં મુંબઈમાં એક ભાઈ ઘરે મહેમાન આવ્યા ને, તો આ દેશી માણસો હતા, તો મુંબઈની અંદર બરાબર મહેમાન આવ્યા એટલે મહેમાન જમતા હતા, તો દાદા બહાર નીકળ્યા રૂમમાંથી. એ કે મહેમાનને કે તમને ઢીચણીઓ ફાવશે? ઢીચણીઓ? તો ચલો મહેમાન હતો એ કે કાંઈ વાંધો નહીં, અડધું આપો ને. એને મુંબઈમાં એક ભાઈને ઘરે તો એક મહેમાન આવ્યા ને, તો બેન થોડાક આમ કામ કરો આમ થોડીક એને આળ ખરી એમ, તો જેવા મહેમાન આવ્યા ને સવારના પહોરમાં ઉતર્યા હોય બોરીવલી અને આ ભાઈને ઘરે ગયા ને, તો બરાબર બપોર જમવાનું ને એવું બનાવવું પડે, તો હજી મહેમાન આવ્યા ને, તો આ ભાઈ કે તમે બે લ્યો હું ચા બનાવો હતું દૂધ લેતો હોય કે કોથળી, તો એ દૂધની કોથળી લેવા ગયો ને, તો આ બેન હતા ને મહેમાનની આમ જોઈને કે ખબર, એ કે જો મારો ઘરવાળો આવે અહીંયા આવ્યો છે ને પછી બગડી ગયો છે. એ કે કેમ? એ કે અહીંયા કોઈ પણ મહેમાન આવે ને તો એને પહેલાં જમાડશે, ચા પાણી પીવડાવે, નાસ્તો કરાવે, જમાડે, બધું કરશે. એ કે પછી કે જો હામ મેં ઓલું ઢીચણિયું પડ્યું ને એ ઢીચણિયું બબ્બે માથા મારશે. એ કે મહેમાન કે ઢીચણી આપણે કંઈ ખાવા નથી, મહેમાન તો હાલતા છે, બોલો મીંડે હાલો દોડવા મીંડે લીપમાં ન ગયા દાદરા ઉતરી લઈએ ગયા. બોલો ત્યાં ભાઈ દૂધની થેલી લઈને આવ્યો. એ કે કંઈ ગયા મહેમાન? એ કે મહેમાન તો વૈયા ગયા, રિહાઈને ગયા. એ કે કેમ રિહાઈને ગયા? એ કે રિહાઈને વૈયા ગયા, એણે કીધું કે અમારા ઢીચણિયું જોતું છે, તો હું તમને પૂછા વગર થોડી આપી શકું, મેં તો ના પાડી. તો મહેમાન કે ના મારે ઢીચણિયું જોતું જ છે, એમાં રિહાઈને વૈયા ગયા. ઓલા ભાઈ કે અરે ગાંડી, મહેમાનને જવા દેવાય કે ઢીચણીઓ આપી દેવાય કે લાય ઢીચણીઓ આપી આવું. ઢીચણીઓ લઈ અને લીફમાં ગયો હળેડા ઢેઠે. ઓલા વોચમેનને કે ત્રણ મહેમાન હતા એ કઈ બાજુ ગયા? એ કે આમ ઘાયો ઘા આ બાજુ ગયા. એ કે તાઈની વાહે ગયો, વાહે ગયો ને તો મહેમાન હાલે જતા હતી. એ લેતા જાઓ, ઓલા ધોડવા મીડે કે નથી જોતું, લેતા જાઓ નથી જોતું. હમણાં એક ભાઈ મારા ઘરે આવ્યો, બોલો આવીને મારા ઘરે સોફા ઉપર બેસી ગયા. આમ જેમ કેમ બધું એના ખર્ચે હાલતું હોય એમ આવીને મને કે મારો છોકરો એટલો બહાદુર છે, એ કે એટલો બહાદુર છે, એ કે ભયંકરમાં ભયંકર વસ્તુ જોવે ને તોય મારો છોકરો બીવે નહીં. મેં કીધું ટેવાઈ ગયો હોય. મને કે કેમ? મેં કીધું તમને રોજ જોવે ને. હમણાં એક જગ્યાએ નોકરીનો પગાર થયો ને, તો એક જણો પગાર લઈ આવ્યો ને, તો પગાર લેવામાં બન્યું એવું કે મેનેજરથી 500 રૂપિયા વધારે દેવાઈ ગયા. તો આ ભાઈ પછી 500 રૂપિયા વધારે જોયા તો કંઈ બોલ્યો નહીં, ખીચામ નાખીને ઘરે વયો ગયો. આ વાતને મહિનો થઈ ગયો. બીજા મહિને પગાર થયો ને, તો બીજા મહિને મેનેજરે જ્યારે પગાર આપ્યો ને ત્યારે આગળના 500 કાપી લીધા, 500 ઓછા આપ્યા. તો ઓલામાં ગણીને મેનેજરને કે આમાં 500 રૂપિયા ઓછા છે. મેનેજર કે ગયા વખતે 500 વધારે આપ્યા તો એ તો કાંઈ નહોતો બોલ્યો. આ ઊભો ઊભો કે હું એક ભૂલ માફ કરું, બીજી ન કરું, વધારે આવે તો માફ કરી દે, ઓછા આવે તો માફ ન કરું, માણસ લઈ લેવું છે ને. હમણાં રોડ ઉપર 5-6 જણા હેઠે બેઠા બેઠા રોતા હતા ને, એક જણો ઓટે હું તો હું તો દાંત કાઢતો. એટલે મેં કીધું આ 4-5 જણા હેઠે રોવે છે ને તું ઓટે હું તો દાંત કાઢશો? મને કે હું ગુજરી ગયો છું ને એમાં હેઠે રોતા જ બોલો. ઓલા પછી મને ખબર કે આ તો બધા ગાંડા છે. બે ગાંડા હમણાં એરપોર્ટની બહાર ઊભા જ બોલો. બે ગાંડા એરપોર્ટની બહાર ઊભા હતા ને, એક ગાંડો કે મારે એરપોર્ટ લઈ લેવું છે, તો બીજો કે હું વેચું તો લઈને. એકને વેચવું નથી, એકને લઈ ગયો. હમણાં મારો ભાઈ બન છે ગટો, ગટો હા ગટો, એટલો જાડો છે મારો ભાઈ બન, એટલો જાડો ગટો છે. મેં ગટાને કીધું, મેં ગટા તારો વજન કેટલો? મન કે ચશ્મા આરે 260 કિલો. મેં કીધું ચશ્મા વગર મન કે દેખાય નહીં ને, એટલો જાડો. હમણાં તો ખીલા ખોડતો, બોલો દિવાલમાં ખીલા. મેં કીધું આ દિવાલમાં ખીલા કાં ખોડશો? મન કે મારા મમ્મી ને પપ્પાનો ફોટો ટીંગાડો. મેં કીધું એમાં ખીલી ખોડાય, ખીલી ખીલા ન હોય. મન કે એ વજનવાળા હતા ને એમાં ખોટામાં વજનવાળા ગણતો, એને જે પડી જાય ખીલી ખીલા. હમણાં ગટો હાથી ઉપર બેહી નીકળ્યો, છોકરા દાંત કાઢે. તો ગટો કે કોઈ દી હાથી નથી જોયો, દાંત હું કાઢો છો? છોકરા કે હાથી તો જોયો છે પણ હાથી ઉપર હાથી નથી જોયો. એ કે એમાં અમારા પાછા ગટો સ્કૂલમાં છોકરાને ભણાવ્યો, હા સ્કૂલમાં ભણાવ્યો છોકરાને.
છોકરાને ભણાવતો ભણાવતો કે બાળક મિત્રો આપણે બધા ગ્રુપ ફોટો લેવાનો છે. એક છોકરો ઉભો થઈને કે ઈ નહીં થાય. એ કે કેમ નહીં થાય? એ કે કા તમે આવો ને કા અમે આવી. છોકરાને કહેતો હતો કે તું મારા જેવડો થાયશ તો શું કરીશ? છોકરો કે બાપા હું ડાયટિંગ કરીશ. આ તમે જે આડાને ઉભા ફેલાણા છો આમ ડાયટિંગ કરી. હમણાં ગટો દવાખાને ગયો. બોલો એ કે ડૉક્ટર સાહેબ તમે કે ચીટિંગ કરો. ચીટિંગ? ડૉક્ટર સાહેબ કે પણ હું ચીટિંગ કર્યું. એ કે તમે એમ કહેતા હતા કે સાયકલ ઉપર ફરવાથી વજન ઘટી જાય. એ કે હા ઘટી જાય. એ કે બે મહિનાથી ફરું છું કાંઈ વજન ઘટ્યું નહીં. એ કે એવું બને જ નહીં, સાયકલ ઉપર ફરો એટલે વજન ઘટી જાય. ઘટો કે બે મહિનાથી ફરું છું નથી ઘટ્યું. એ કે મને બતાવો તો ક્યાં ફરો છો? તો બીજે દિવસે સવારમાં એક જણો સાયકલ લાગતો હતો અને ઘટો એની વાંહે બેઠો હતો. એ કે જોવો ડૉક્ટર સાહેબ બે મહિનાથી આવી રીતના ફરું છું. મને કે મારે શરીર ઘટાડવું હોય તો શું કરું? ઘટો કે મેં કીધું ભાઈ નાની એવી કસરત છે. મેં કીધું મને કે કેવી કસરત? મેં કીધું તારે આમ આમ કરવાનું. આમ આમ મને કે ક્યારે કરવાનું? મેં કોક જમવાનું કે ત્યારે. હા નહીં એટલે મેં ઓટોમેટિક વજન ઘટું. ખાવાનું નહીં ભાઈ. બેટાને છોકરો કે બાપા મારે ગાડી લેવી છે. ઘટો કે છોકરાને કે ગાડી ન લેવાય કે? અરે બાપા ગાડી લેવી છે. ભગવાને બે પગ શેના માટે આપ્યા છે? એક છોકરો છોકરો કે એક પગ કે બ્રેક મારવા આપ્યો છે અને બીજો ગેર બદલવા આપ્યો. હમણાં ગટો વજન કાંટે ચડ્યો ને, તો વજન કાંટે ચડીને પેટ અંદર લેતો. પેટ અંદર મેં કીધું પેટ અંદર લે ને તો કાંઈ વજનમાં ફેર ન પડે. મન કે મારે વજનમાં ફેર ન પાડો. મેં તો મન કે પેટ અંદર લઉં તો આંકડા દેખાય ને કેટલા કિલો છે એમ. પેટ આડું આવે આંકડા નથી દેખાતા, મેં આડા આવે. હમણાં ગટો ને એનો છોકરો બે એક લગ્નમાં ગયા. લગ્નમાં ગયા ને તો પછી લગ્નની વિધિ પૂરી થઈ ગઈ પછી વરકન્યા છે ને કોડી કૈડે રમતા હોય. એ કોડી કૈડે રમે ને એમાં જેને કોડી ને જેને કૈડો મળે ને એમાં કહે કે એવું હોય જે જીતે ને એનું ઘર માલે. તો ગટાનો છોકરો કે બાપા આ વરકન્યા શું કરે છે? ઘટો કે કાંઈ નહીં બેટા, એ કોડી કૈડે રમે છે, એમાંથી જે જીતે ને એનું ઘરમાં હાલે. એનો છોકરો કે બાપા તમારા વખતે મારા મમ્મી જીત્યા હશે. કે ગામડા ગામથી એક શહેરમાં જાન આવવાની હતી. ગામડા ગામથી શહેરમાં તો શહેરમાં જાન આવવાની હતી ને તો બરાબર એક ડોશીમાં આવ્યો. ડોશીમાં આવીને કે જાન શેમાં આવવાની છે, ઘોડીમાં કે ઓડીમાં? તો ઓલા માંડવાવાળા કે તમારે શું કામ છે? કે એમ નહીં મારે કામ છે. તમે મને કહો જાન ઘોડીમાં આવવાની છે કે ઓડીમાં? પણ કામ ઓછી તો કહો કે જો ઘોડીમાં આવવાની હોય ને તો મારે લાજ જોતી છે. એને લાજ જોતી નથી, ઘોડીમાં આવે તો લાજ લઈ લેજો, ઓડીમાં આવે તો નકામ. ઘોડીમાં આવે તો લાજ હાથથી એને એની ઘોડીમાં જાન લે. હમણાં અમારે સુરતનો એક મિત્ર છે, એના લગ્ન હતા તો વળી ગોઠવાઈ ગયો. અમે બસ કરી લક્ઝરી ભાડે અને અમે જાન લઈને ગયા ગામડે. ધામધૂમથી લગ્ન કરી આવ્યા ને જાન બરાબર લગ્ન ફેરા બેરા પૂરા થઈ ગયા ને જમણવાર પૂરું થઈ ગયું ને પછી કન્યાની વિદાય થઈ ગઈ ને વિદાય કરી એટલે કન્યા રોતી હતી. બસમાં બેહાર દીધા અને બરાબર એમ કહેવાય કે મારો ભાઈબંધ છે એમ કે બારીની સીટે બેઠો ને બાજુમાં ભાભીને બેહાર દીધા કન્યાને અને બે વર કન્યા બેસી ગયા ને બસ હાલતી થઈ. બરાબર તારાપુર ચોકડી આવ્યું ને અને મેં જોયું ને તોય કન્યા રોતી હતી. મેં કીધું ભાભી હવે રોવાનું ન હોય, વિદાય તો બધાને થતી હોય. મેં કીધું છાના રહી જાઓ, મેં કીધું તમે ટેન્શન લ્યો, અમે તમારા ભાઈઓ બેઠા છીએ, તમે ઉપાધિ કરોમાં. મેં કીધું તમે તારા મોજ થી રહ્યો. મને કે મારે બારી પાસે દેવું છે. મેં કીધું ન્યાથી બોલવું જોઈએ, ન્યાથી બિહાર ન્યાથી બારી પાસે બિહાર બારી પાસે દેવાનો શોખ હતો બોલો એટલે રોતી. એ નવી નવી વહુ પરણી ને આવીને પછી અમારે સુરતમાં નવી નવી વહુ તો એને હાવું કે વહુ બેટા અડવા હાથ નો સારા લાગે, હાથમાં ક્યાંક પહેરો. એની આ વહુ કે હાવુમાં હાથમાં મોબાઈલ હતો જ કે હમણાં ચાર્જમાં મૂક્યો. મને ખબર પડે હાથમાં મોબાઈલ હતો હમણાં ચાર્જમાં મૂક્યો. એક જણો તો હમણાં દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ રોકી આમ નથી થતી, કે આમ ની આમ રહેશે. ડૉક્ટર સાહેબ કે એમ? એ કે આમ નથી થતી, આમ ની આમ રહેશે. કે તો ડૉક્ટર સાહેબે લખી દીધું કે જાવ આ લઈ લેજો. તો ઓલો મેડિકલ ગયો, મેડિકલ જઈને કે આ આપો તો ઓલો મેડિકલ વાળો જોઈને કે આમાં દવા નથી લખી, આમાં એમ લખ્યું છે કે લાંબા દોવડાવાળું ચાર્જર લઈ લે. છે આ ટૂંકા દોવડાવાળું લઈને આમાં આમ કહેશે ને લાંબા દોવડાવાળું લે તો આમ મોઢું ફરે તારું.
હમણાં એક હાહુ ઓનો ઝઘડો થયો પણ જમાવટ ઝઘડો લઈ ગયો. એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, હજી ઝઘડાવું? એવો ઝઘડો થયો, જમાવટ ઝઘડો થઈ ગયો. જમાવટ ઝઘડો થઈ ગયો ને હાહુ ઓનો બે કલાક સુધી માથાકુ ઢાલી. એમાં એની વહુ હતી ને એ એમ કે એસિડનો બાટલો લઈ અને સીધી બાથરૂમમાં ગઈ. અને ત્યાં તો હાઉ રાડ્યું આખો મીટે, એ બચાવો મારા દીકરાને, ઓ આપઘાત કરવા ગઈ બચાવો. ત્યાં આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા. એ કે આપઘાત કરવા ગઈ બચાવો, બાથરૂમનો દરવાજો ખખડાયો ને ત્યાં અંદરથી એને છોકરાને ઓ બહાર નીકળી. એ કે હું કાંઈ આપઘાત કરવા નથી ગઈ, આ બે કલાકથી મગજમારી હાલે છે એમાં મારે સંડાસને બાથરૂમ સાફ કરવાનું રહી ગયું છે. એ સાફ કરવા ગઈ હતી એસિડ લઈને, કે હું એસિડ પીવું નહીં, કે હું પીવડાવી દઉં. એ પીવે નહીં, કોઈથી દીવે નહીં. હો હા, હમણાં એક ડોશીમાં તો એના દીકરાને રમાડતા, બોલો મારો ગચ્ચુલિયો, મારો ચીકુલિયો, મારો ચીકુલિયો. એમાં છોકરો પડી ગયો, પડી ગયો એટલે એને મમ્મી આવીને કે બા તમારે મારા છોકરાને હાથ નહીં લગાડવાનો. તો ડોશીમાં કે તારે મારા છોકરાને હાથ નહીં લગાડવાનો. એક બેન હમણાં એના વરને કહેતા હતા કે મારા બાપા તો કે એવા શિકારી હતા, એવા શિકારી, એવા શિકારી, આમ ઉડતા પંખી પાડી નાખી એવા શિકારી. કે ઓલો કે હોય જ ને, પેલો શિકાર જ મારો કર્યો. કે મને પંદર સત્તર વીસ બેનો બેઠા તો હાવ મૂંગા બેઠા, ચૂન મૂન મો કાંઈ વાત જ ન કરે. તો મેં જેને કીધું, મેં કેમ બેનો કાંઈ બોલતા નથી? મને કે કેમ બોલું? મેં તો કાંઈક વાતું કેમ નથી કરતા? મને કે કોની વાત કરી? બધા અહીંયા જ છે. કે હમણાં એક જણો એના સાસરે એની 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 ઘરવાળીને તેડવા ગયો. બોલો, તો સાસરે તેડવા ગયો ને તો જમમાં બેઠો, તો જમતો હતો ને તો જમીને તરત ઊભો થઈ ગયો. એટલે એના સાસુમાં કે જમાઈ રાજ, ગયા વખતે આવ્યા ત્યારે તમે તો કાપો વાળ્યો હતી, કે 18 રોટલી ખાઈ ગયા હતા, થાળી ભરીને કે ભાત ખાતા, આ વખતે કેમ જમ્યા નહીં? તો ઓલો કે ગયા વખતે મૂકવા આવ્યો હતો, આ વખતે તેડવા આવ્યો છે. કે એટલે ઓછો પણ માણસ છે ને, જો તમે માણસ છે ને, માંગે એવું બધું મળ્યો. બે મિત્રો ભગવાનના મંદિરે ગયા. બોલો, મિત્રો તો મિત્રો હોય, સારા મિત્રો મળે તો મજા આવે, બાકી અમુક અમુક ખિસ્સા ફાડી નાખે એવાય હોય. તો બે મિત્રો એમ કે એક બરાબર એમ ભગવાનના મંદિરે ગયા. એક મિત્ર કે હે ભગવાન, મને તમે રૂપિયા આપો, સંપત્તિ આપો, હું કોઈને પાંચું નહીં આપું. તો ભગવાન કે તથાસ્તુ. તો બીજો મિત્ર કે હે ભગવાન, મને રૂપિયા આપો, હું લોકોનું ધ્યાન રાખીશ, હું ગરીબ માણસને આપીશ, સમાજ કાર્યમાં આપીશ, ગૌ સેવામાં આપીશ, અને મારથી થતા તમામ પુણ્યના કાર્યોમાં હું પૈસા આપીશ. હે ભગવાન, મને પૈસા આપો. ભગવાન કે તથાસ્તુ. જે પેલો વ્યક્તિ હતો ને એણે કીધું એક રૂપિયો નહીં હું કોઈને આપું, એને ભિક્ષુક બનાવ્યો, એ બધા માંગતો જ હોય. અને બીજો જે મિત્ર હતો ને એણે એમ કીધું કે હું બધાને રૂપિયા આપીશ, બધાનું ધ્યાન રાખીશ, એને બિઝનેસમેન બનાવ્યો. સાહેબ, તમે કેવું માંગો ને એની ઉપર આધાર છે. ભાઈ, ભગવાન તમે માંગો એવું બધું આપે જ છે, હું માંગુ નહીં આપણને ખબર હોય. આ અમારો એક મિત્ર છે, એ ભગવાનના મંદિરે જઈને કે હે ભગવાન, મને કે રૂપિયા ભરેલો રૂમ આપો, ઠંડક વાળો રૂમ આપો, એ કે અંદર ઠંડક હોય અને નિરાતે હું નિંદર કરું, નિરાતે બેહું, એવું મને કરી દો. ભગવાન કે તથાસ્તુ. અત્યારે એટીએમમાં વોચમેનની નોકરી કરે છે. બોલો, રૂપિયા ભરેલો રૂમ છે, ઠંડક થઈ છે. અમીર માણસનો છોકરો એમ કે પપ્પા ગરમી થાય છે, એટલે એના પપ્પા તરત એમ કે હાલ બેટા એસી ને ખાઈ દઈ. અને ગરીબ માણસનો છોકરો એમ કે પપ્પા ગરમી થાય છે, તો હાલ બેટા ટકો કરાય એવી. હમણાં એક બહુ મોટા શેઠ ગુજરી ગયા. બોલો, કરોડપતિ શેઠ, મોટા શેઠ ગુજરી ગયા ને એની શમશાન યાત્રામાં 5000-7000 માણસો. ઓહો, માણસો ક્યાંય અમાય નહીં એટલું, અહીં અયું દળાય એટલું માણસો શમશાન યાત્રામાં. તો એમાં એક જણો એ શેઠના છોકરા પાસે જઈને કે આમ જોતો ખરો કેટલું માણસો. એ કે આ હોય ને, એ કે આમ જોતો ખરો કેટલું માણસો, 7000 માણસો છે. એ કે આ કે જો અત્યારે તારા બાપા જીવતા હોત ને જોઈને કેટલા રાજી થતી. કે લે, બાપા જીવતા હોત તો બધા થોડા ભેગા થાય. હમણાં એક જણો ઘરે આવીને કે મારા શેઠ છે ને એ કે કોમામાં વહી ગયા. એની ઘરવાળી કે હે, એ કે હા મારા શેઠ કોમામાં વહી ગયા. એની ઘરવાળી કે પૈસા વાળો તો ગમે ત્યાં જાય, કે આપણે ગાડી કોમામાં વહી ગયા, પૈસા હમણાં એક ભાઈ મને મળ્યા. તો આમ દિવાળી વહી ગઈ ને પછી એક ભાઈ મને મળ્યા. મેં કીધું ભલામણા તમે તો, મેં કીધું કાલ રાતે કેટલા ફટાકડા ફોડતા જ. મેં કીધું
અરે મન કે ના અરે મેં કીધું બે કલાક સુધી તમે ધારા ફટાકડા ફોડ્યા. મેં કીધું મન કે ના અરે મેં કીધું તમારા ઘરેથી અવાજ આવતો હતો, બે કલાક સુધી ધબધબાટી બોલી હતી. અરે મન કે કોઈને કહેતા નહીં આપણે કે ફટાકડા નહોતા ફોડ્યા, મેં તો મન કે ફટાકડાની કેસેટ મૂકી હતી. લોકોને એમ થવું ન જોઈએ કે ફટાકડા નથી ફોડતા, આપણે કે રેકોર્ડ કરી નાખ્યું કેસેટ, એ ફટાક એવી મોજ કરી નીકળી. લોકોને એમ થાય વાહ છે તે ફટાકડા ફોડ્યા, આપણે કેસેટ વગાડી કેસેટ વગાડ્યા. એક જણો તો આમ નોકરીનું ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો ઓલા શેઠ કે તમને નોકરીનો અનુભવ શું છે? આ કે અનુભવ તો ઘણો છે કે શેનો અનુભવ છે કે બેહવાનો? હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદભાઈ તમે આ જ્યારે અત્યારે વિદેશ પ્રવાસી એકલા વયા જાવ કે અમેરિકા તો એકલા વયા ગયા, આફ્રિકા તમે એટલી બધી વખત જાઓ તો એકલા વયા જાવ કે ક્યારેક મને લઈ જાઓ. મને કે મારે આફ્રિકા આવવું છે. મેં કીધું આફ્રિકા આવવું હોય તો તને લઈ જાઓ, પણ મેં કીધું ત્યાં છે ને ઇમિગ્રેશનમાં, મેં કીધું અમે તો આર્ટિસ્ટ તરીકે જઈએ, અમારે વગાડવાવાળા સંગીતકાર હોય, સાજિંદા હોય, ગાયક કલાકાર હોય, તું શું કહીશ? મને કે હું કહી દઈશ હું વગાડું છું એમ. મેં કીધું હું વગાડે, મને કે ગમે મ્યુઝિક વગાડું છું એમ કહી દઈશ, કે ગમે સાજ વગાડો એવું કહી દે, નહીં તો કાંઈ વાંધો નહીં. તો અમે તો ગયા એરપોર્ટની અંદર, હવે એરપોર્ટની અંદર બધા એના વાર આવી જાય ઇમિગ્રેશનમાં, બાઘ આનો વારો આવ્યો બાઘાનો. તો જેવો બાઘાનો વારો આવ્યો ને એટલે ઓલા ઇમિગ્રેશનના ઓફિસર સાહેબ હતા ને એને બાઘાને પૂછ્યું કે તમે શું કરો છો? બાઘો કે હું વગાડું છું. એ કે શું વગાડો છો? કે સંગીત વગાડું છું. તો ઓલા ઇમિગ્રેશનના સાહેબ હતા એણે આગળ પૂછપરછ કરી, એ કે સંગીતના સાધનમાં કઈ વસ્તુ તમે વગાડો છો? તો બાઘો બધું ભૂલી ગયો. એ ઓલા સાહેબની સામું જોઈને કે હું તારી વગાડું છું, તારી. ઓલા ઇમિગ્રેશનના સાહેબોએ ત્રણ ચાર જણે ટીંગા થોડી કરી અને એરપોર્ટની બહાર મૂકી આવી કે આ બીજી વખત ના તારી વગાડે. હમણાં તમે એક જાનમાં ગયા ને તો અમારે એર બાઘો હતો, તો વરાજાને ઓલો ગાડીમાંથી ઉતરવા ગયો ને તો પેન્ટ ફાટી ગયું જરાક, તો પેન્ટ ફાટી ગયું તો તાત્કાલિક પેન્ટ હવે બીજું ક્યાંથી ગોતવું? તો અમે બધા ટેન્શનમાં આવી ગયા કે તાત્કાલિક પેન્ટ લાવવું ક્યાંથી? તે બાઘો બોલ્યો કે મારી પાસે એક વધારાનું પેન્ટ છે હોય કે હું ભેગું જ રાખું હોય કે. તો કીધું દે ને કામ થઈ જાય. તો વળી પેન્ટ લઈએ બ્લુ કલરનું જ હતું, વળી કોટ હારે મેચિંગ થઈ જાય એવું. તો એ પેન્ટ આપી દીધું બાઘાને અને બાઘાએ વરાજાને પેન્ટ આપ્યું. વરાજો તૈયાર થવા ગયો. વરાજો તૈયાર થઈ અને જેવો માંડવે આવ્યો ને તો બધાએ મહેમાન બેઠા હતા ને વચ્ચે ઓલો વરાજો આવ્યો ને તો બાઘો ઊભો થઈને કે બાકી મારું પેન્ટ તને જોરદાર લાગે છે હોય કે આમ જો આવા જ કપડાં સીવડાવાય, આવા જ પેન્ટ સીવડાવાય કે આ તું ઠેકડા મને તો ફાટે નહીં, હું કોઈ તમારી જેવા સસ્તા ન લો એમ કહીને વરાજાની ઇજ્જતની પથારી ફેરવી નાખ્યું. હમણાં અમે હોટલમાં જમવા ગયા ને તો ગુજરાતી થાળી ખાધી અમે. તો હોટલમાં અમે જમતા હતા ને થોડીક વારથી એક ભાઈનું ભાળી ગયું એનું ઓળખું. મેં તમે ક્યાં એવા, મેં તમારે તો હોટલ ઘરની છે મેં કીધું, અને તમે ગુજરાતી થાળી વેચો છો ને તમે અહીં જમવા આવ્યા? મન કે આપણી ગુજરાતી થાળી મોંઘી છે ને? તો કીધું સસ્તી કર પણ આમ ધક્કા ખામાં કે મોંઘી છે સસ્તી કર. એક માજી રિક્ષામાં બેઠા હમણાં, બોલો, એક માજી હમણાં રિક્ષામાં બેઠા ને તો બરાબર ડોશીમાં રિક્ષાની અંદર બેઠા ને ઓલો રિક્ષાવાળો સાઈડ દેવો હતો આમ હાથ બહાર કાઢે ઘડીએ ઘડીએ. તો ડોશીમાં વાંહે બેઠા બેઠા કે એ કે વરસાદ આવશે ને તો અમે તને કેવું ઘડીએ ઘડીએ હાથ બહાર કાઢીને વરસાદ જોમાય કે આવે છે કે નહીં. ઓલો કે વરસાદ નથી જોતો સાઈડ ડોશીમાં, એમ કે વરસાદ આવે છે કે નહીં એમ જોવે ડોશીમાં, એમ કે એને જમીન બમીન હશે તો કે વાવણી કરવી છે વરસાદ આવે છે કે નહીં એવું જોવે. હમણાં એક દુકાને બોર્ડ માર્યું હતું છાટા ન ઉડે એવા સ્લીપર મળશે. તો હું ન્યા ગયો, મેં છાટા ન ઉડે એવા સ્લીપર. મને કે હા વરસાદ હોય તો છાટા ઉડે ને, વરસાદ જ નથી છાટા કેથી ઉડે? હમણાં એક જણો મને બજારમાં મળ્યો ને તો આગળથી ઇન મારેલું વાંહેથી ખુલ્લું. તો હું વિચારો પડી ગયો નવી ફેશન આવી છે. કીધું આ તો રોજ ફેશન આવે ને ભાઈ, હા રોજ ફેશન રોજ બદલાય. તો મેં કીધું આ ભાઈ, મેં કીધું આગળથી ઇન માર્યું વાંહેથી ખુલ્લું એટલે મેં પૂછ્યું, મેં ભાઈ આ તમે આગળથી ઇન માર્યું આ વાંહેથી ખુલ્લું મેં કીધું નવી ફેશન આવી? મને કે ના રે ના, આગળથી શર્ટ ફાટલો છે પાછળથી પેન્ટ ફાટલું છે. હમણાં એક જણો ફરસાણની દુકાને ગયો, ફરસાણની દુકાને જઈને કે તમે કહેતા હતા કે આ જલેબી ફાફડા તાજા છે કે આ તો વાસી છે કે આ તમે જો આમાંથી ફૂગ મારી ગયા ને વાસ આવે છે વાસી છે. ઓલો ફરસાણ ઓળો કે ભાઈ અમે તો તાજું જ બનાવીએ છીએ, પણ ઘરાક આઠ આઠ દી સુધી ન આવે તમે શું કરીએ બોલો? એટલે કે તમે મોડા આવો. હમણાં એક પતિ પત્ની બે હોટલમાં જમવા ગયા ને તો બરાબર એમ કે એક પતિ પત્ની જમતા હતા, ઓલો વેઇટર બધું મૂકી જાય અને જમી લેતા પછી આ ભાઈ ઊભા થઈ અને થાળી લઈ અને ગેંડીમાં જઈને થાળી ધોઈ નાખી. તો એની ઘરવાળી એને કે લ્યો
ઇજ્જત ની પથારી ફેરવી નાખી ને ગયે. એ ક્યાં ઘર નથી, હોટલ છે. હમણાં એક જણો હોટલમાં જમવા ગયો ને, ધરાઈને જમો. હા, મને લાગ્યું 3-4 દિનો ભૂખ્યો હશે. એટલું ધરાઈને જમો, જમી કાર્યું ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને તો ઓલો વેઇટર બિલ મૂકી ગયો. તા કે મને તું બિલ દેતો નહીં, નકર હું 12માં મારેથી ઠેકડો મારી. ઓલો વેઇટર કે સાહેબ આ હોટલ જ 6 માળની, તોય કે હું 2 વાર ઠેકડો મારી. ઠેકડો મારી આપણે બોલ્યામાં ફેર નહીં. હમણાં એક જણો હોટલમાં ગયો, જમવા બેઠો, ઓલો વેઇટરને કે અહીં આવ, પંખો કર, પેપર લાવ, પાણી લાવ, એસી ચાલુ કર. અને બરાબર એમ કે જમવા બેઠો ને જમી લીધું ને પછી ઓલા વેઇટરને કે અહીં આવ, બાંધવા માટે તૈયાર રહેજે. ઓલો વેઇટર કે હું કામ પણ બાંધવા માટે તૈયાર રહું? એ કે તારે બાંધવું જ પડશે. કેમ? એ કે મારી પાસે બિલના પૈસા નથી. હમણાં એ કે હું ઊભો થઈને હાલતો થાય અને થાય જપા જતી, એટલે તું તૈયાર રહેજે બાંધવા. ભાગો મને કે હવે કોઈના ઉપર કોઈનો ભરોસો નથી રહ્યો. મેં હું વાત કરી, મને કે હા, મને કે કોઈ ઉપર કોઈને ભરોસો નથી રહ્યો. મેં કેવી રીતના? અરે મને કે આપણે કોકની પાસે પેન માંગીએ ને તો ઢાંકણું પોતે રાખીને પેન આપે છે. બોલો. એ કે આ ચક્કરમાં મારી પાસે 150 પેન ભેગી થઈ ઢાંકણા વગરની, પોતે બટકાવી લેશે પાછળથી ભરોસો નથી. પાછો મને હમણાં આવી મને કે મંદી તો જો કેવી મંદી. મેં હું વાત કરી, મને કે હા મંદી તો જોઈ કે હમણાં હું સુલભ શૌચાલયમાં ગયો ને તો એણે મને કીધું કેમ હમણાં દેખાતા નથી, આવી મંદી છે. કુરિયર આવ્યું ને તો ઓલા એ ડોરબેલ કુરિયર વગાડ્યો. તા ભાઈ દરવાજો ખોલી અને ઓલાને પૂછ્યું હું આવ્યું છે? એ કે આમાં તમારે ખાવાની વસ્તુ આવી છે. તા ઓલા ભાઈએ સહી કરીને લઈ લીધું. પછી આમ કહીને એની સામે તોડ્યું ને તો અંદરથી વેવણું નીકળ્યું. તા ભાઈ એની સામે જોઈને કે તમે આની ડિલિવરી મીડિયા કરવા? મેં એને ફોન કર્યો, હાલો મેં તમારા માટે શાયરી બનાવી, તેનો ઘરવાળો કે ટિફિનમાં મોકલી દે. આને ટિફિન બપોર મૂક્યું ને ઓલાય ખોલ્યું તો અંદરથી એક કાગળિયો નીકળ્યો. અને કાગળિયામાં લખ્યું હતું, લાલ લાલ ગાડી ને પીળી પીળી લાઈટ, તમે મારા ઈન, હું તમારી વાઈફ. લે હવે એક બેન તો એને વરપા નીકળું માંગ્યા જ કરે. અને બેન વરપાએ જ માંગે ને, બીજા કોની પાસે માંગવા જાય? આ પાણી લેવો હોય તો પછી ખર્ચા તો કરવો પડે ને, તો નકરું માંગ્યા જ કરે. એમાં એ ભાઈ ગુજરી ગયા ને તો એ બેન એની કબર ગયા. કબર જઈને કે તમે વૈયા ગયા ને, હવે મારે ફલાણું લેવું છે ને, મારે ઢીકડું લેવું છે ને, આ લેવું છે ને, છોકરાઓ માટે ગાડી લેવાની છે ને, છોકરાની ફી ભરવાની છે. ત્યાં અંદરથી અવાજ આવ્યો, એ હું દબાઈ ગયો, દબાઈ દુબઈ નથી ગયો. એ કે હું દબાઈ ગયો દુબઈ નથી ગયો. કોર્ટની અંદર છૂટાછેડાનો કેસ હાલે તો જજ સાહેબ ઓલા ભાઈની સામું જોઈને કે તમારે છૂટાછેડા શું કામ લેવા છે? ઓલો કે સાહેબ હું પરણેલો છું એટલે થોડો છૂટાછેડા લેવા. હમણાં એક બેન એના વરને કે આજે મારો જન્મદિવસ છે, તમે રાત્રે આવો ને ઘરે ત્યારે કોણીથી ડોરબેલ વગાડજો, કોણીથી. તો ઓલો કે હું મારા હાથ નથી કોણીથી ડોરબેલ વગાડું. એ કે તમારા બે હાથમાં તો ગિફ્ટ નહીં હોય. લે એને સવારથી નથી કરી લીધું, બે હાથમાં ગિફ્ટ હશે ને કોણી ડોરબેલ વગાડજો. સારું કોણી નથી નાખવું કે નાખી વગાડજો, અઘરું છે. હમણાં એક જણો કબર ઉપર બેઠો બેઠો હવા નાખતો. બોલો આમા મામા, કબર ઉપર બેઠો બેઠો હું હવા નાખે આમા મામા. તો હું ત્યાંથી નીકળ્યો, મેં દે ભાઈ કબર ઉપર ક્યાં હવા નાખશો? કોણ ગુજરી ગયું? મને કે મારી ઘરવાળી. મેં તો એટલો બધો પ્રેમ કરો છો. મન કે ના રે ના, મેં તો આ કબર ઉપર હવા તો નાખો છો ને. મન કે એ ગુજરી ગઈ ને તો એ કહેતી ગઈ હતી કે મારી કબરની માટી હુકાય પછી બીજા લગ્ન કરજો. 2 મહિનાથી કે હવા નાખું છું, કમોસમી વરસાદ આવતો હોય કે પાણી રડી જતું, કબર નહીં હુકાતું જ નથી. અવાર આવું તો ભીનું ભીનું હોય, પછી મેં એમ કીધું ને કોઈ ન હોય તારો હાળો હોય. ઘરવાળીને ઘરે વાત કરતો હું, મેં તો આપણે પ્લેનમાં બેસી ને ઉપર પ્લેન વયું જાય ને પછી માણસો કીડી જેવા દેખાય, કીડી જેવા. મને કે એમ? મેં કીધું હા કીડી જેવા માણસો દેખાય. મેં તો ઉપરથી એક દી મેં મારી ઘરવાળીને પ્લેનમાં બિહારીને મારો છોકરો બેઠો હારે, તો મારો છોકરો મને કે પપ્પા કહેતા હતી સાચું. મેં હું મને કે તમે કહેતા હતા ને માણસો કીડી જેવા દેખાય, સાચી વાત છે જો માણસો કીડી જેવા દેખાય. મેં કીધું હજી પ્લેન ઉપડ્યું જ નથી અને એ માણસો કીડી જેવા નથી દેખાતા, કીડી જ છે.
હજી પ્લેન હેઠે ને હેઠે છે, મને ઉતર્યું જ નથી. કીડી છે મેં કીધું. મારી ઘરવાળી પણ મને કહેતી, મને કે તમે ક્યાંક એવું બોલો ને તો મને આનંદ આવે અને ગુસ્સો હોતે ના આવે. મેં કીધું તું જ મારી જિંદગી છો. ત્યાં તો મોજમાં આવી ગયો. મને કે હવે એવું ક્યાંક બોલો કે મને ગુસ્સો આવે. મેં કીધું તું જ મારી જિંદગી છો. ધિકાર છે આવી જિંદગી ઉપર મેં દો. હમણાં હવે કોણ બનેગા કરોડપતિ આવે છે ખબર તમને? અમિતાભ બચ્ચન સાહેબનો એક શો આવે, કોણ બનેગા કરોડપતિ. તો કરોડપતિ શોની અંદર એક ભાઈ ગયા. હવે કરોડપતિ શોમાં છે ને એક્સપર્ટ એડવાઇઝ હોય, એમાં છે ને તમે કોઈ પણની સહાય લઈ શકો. એવો એક પ્રશ્નનો એક એવી લાઈફ લાઈન હોય કે એ પ્રશ્ન તમને ન આવડતો હોય તમે એમની સહાય લઈ શકો એક્સપર્ટની. તેમાં એ એક્સપર્ટમાં એક બેન આવેલા, બહુ સુંદર હતા એ બેન. અને આ ભાઈ બેઠેલા અને એની પત્ની સામે બેઠેલી ઓડિયન્સમાં. અને આ ભાઈ સવાલમાં ગોટે ચડ્યો, એક્સપર્ટ એડવાઇઝ લીધી. અને પછી અમિતાભ સાહેબે પૂછ્યું કે આપ ક્યા કરના ચાહેગે? તો આ ભાઈ કે મેં એક્સપર્ટ કે સાથ જાના ચાહુંગા. ત્યાં એની ઘરવાળી ઊભી થઈ, હાલો કે ક્યાંય જવું નથી, જાઉં અહીંયા તરત તૈયાર થઈ જાઉં છું. અમિતાભ ભાઈ આ તો ગમે ત્યાં હાલતો થાય છે, એક્સપ્રેસ કે મેં કિસ કે સાથ જાઉંગી, હાલો. એમ કહીને બાવડું પકડીને ઊભો કર્યો. બોલો. અરે કીધું આ પ્રશ્નમાં એના જવાબની હારે જવાનું કે છે, એની હારે જવા નથી કહેતા. આને લઈ ન જાય કોઈ. એક બેન ને એવો એમ કરી ગયો કે આ થિયેટરની અંદર એનો ઘરવાળો બીજી સ્ત્રી આવી ગયો છે. આવો વેમ એ બેનને કરી ગયો ને એ બેન છે ને બરાબર ગયા. વેમના કોઈ ઓહડ ન હોય, એ બેન ગયા મેનેજરની ઓફિસમાં જઈને કે તમારા થિયેટરમાં મારો ઘરવાળો બીજી સ્ત્રીને લઈને આવ્યો છે, એને બારો કાઢો નહીતર છે ને મારે મગજમારી થઈ જાય તમારી એરે. તો મેનેજર સાહેબે માઇકમાં જાહેરાત કરી, થિયેટરની અંદર કોઈ પણ પુરુષ બીજી સ્ત્રી સાથે આવ્યો હોય તો કૃપયા કરીને બહાર નીકળી જાઓ. અડધી કલાક થઈને તો આખું થિયેટર ખાલી. એક જણો આમ નાકમાં આંગળી ભરીને આટા મારે. બોલો. નાકમાં. મેં કીધું ન સારું લાગે. આમ નાકમાં આંગળી ભરીને આટા મારે સારું લાગે? મને કહે પણ નાકમાં ભમરો ઘરી ગયો છે, મૂળ એને વેમ ઘરી ગયો. તો મેં કીધું આને દવાખાને લઈ જાય. તો હું દવાખાને લઈ ગયો ને તો ડૉક્ટર સાહેબે આમ બેટરી કરીને જોયું કે ભાઈ કાંઈ ભમરો ભમરો નથી. બોલો કે નહીં, મને નાકમાં ભમરો ઘરી ગયો. તો અમે વળી બીજા ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા. એ ડૉક્ટર સાહેબે જોયું કે ભાઈ આને વેમ ઘરી ગયો છે, હમણાં આનો વેમ કાઢી દઉં કે હું જાઉં. જાઓ સ્ટ્રેચર ઉપર. સ્ટ્રેચર ઉપર હું રહ્યો, ઇન્જેક્શન આપ્યું બે ભાનનું. આ બે ભાન થઈ ગયો. કમ્પાઉન્ડરને કે જા એક એમ કહેવાય કે ભમરો પકડતો હોય, અને એ આમ શીશીમાં ભમરો પકડી આવ્યો અને આવીને ઓલાને મૂક્યો. ઓલો ભાનમાં આવ્યો એટલે કે જો તમારા નાકમાંથી ભમરો કાઢી નાખ્યો છે. આ જોઈને કે આ બરાબર છે. તો બીજે દિવસે સવારમાં મને હામો મળ્યો ને તો પાછી નાકમાં આંગળી ભરાવેલી. એટલે મેં કીધું હવે કાં નાકમાં આંગળી ભરાઈ રાખશો? મને કે પાછો ઘરી ન જાય ને. એક જણા તમારા ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ ખંજોળ બહુ આવે કે ખંજોળ આખો દી નકરી ખંજોળે દેવા રાખે કે. ડૉક્ટર સાહેબ કે કયો સાબુ વાપરો છો? એ કે સાહેબ દેવાનો. એમ ટુઆલ કયો વાપરો છો? એ કે સાહેબ દેવાનો. શેમ્પૂ કયું વાપરો? કે સાહેબ દેવાનું. સાહેબ કે ઓહો દેવાની એવડી મોટી કંપની છે કે? ના રે ના, મારો રૂમ પાર્ટનર છે દેવો. કઈ ખબર બીજાનું વાપરો છો? પછી ખંજોળ આવે જ નહીં. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો કે ડૉક્ટર સાહેબ હું તમારી પાસેથી રોજ 50 રૂપિયાની દવા લઉં છું, રોજ 50 રૂપિયાની દવા લઉં છું, કાંઈ ફાયદો નથી થતો. તો ડૉક્ટર સાહેબ કે આ ચાલી આપજો, તમારા દવાનો ફાયદો હોય. અમારે એક બાપા છે ને, એ ગમે એનીમાં હે એમ કે લોજી લગાડે. બોલો. કાર્ડિયોલોજી પેથોલોજી આવે ને, આપણે એમ કહીએ ને દાદા પગ દુખે તો કે પગોલોજીને બતાવો. આપણે એમ કહીએ દાદા હાથ દુખે તો કે હાથોલોજીને બતાવો. આપણે કહીએ દાદા આંખ દુખે તો કે આંખોલોજીને બતાવો. કાન દુખે તો કે કાનોલોજીને બતાવો. ગમે એની લોજી જ લગાડે. બોલો. એમાં એ દાદા બેઠા હતા ને, તો બરાબર એક જણો આવ્યો, આમ શહેરમાં રહેતો હશે, ગામડે આવેલો ફરવા. તો કે આપણે દાદાને કહે દાદા ટાઈમ પાસ કરી. દાદા કે બોલ બોલ શું કરશું? એ કે દાદા હું તમને પૂછું અને જો તમે ના પાડો ને તો તમારે મને 500 દેવાના, અને જો તમે હા જ પાડ્યા રાખો ને તો હું તમને 500 દઈશ. દાદા કે કાંઈ વાંધો નહીં, તમે તો શરૂ કર. એટલે ઓલો જુવાન આવ્યો હતો ને જે શહેરમાંથી, એણે શરૂઆત કરી કે દાદા હું જ્યાં રહું છું ને 35 માળની બિલ્ડિંગ છે, એ કે 35 માળના બિલ્ડિંગ ઉપર એક દિવસ અગાસીમાં હું આટા મારતો હતો, અને અગાસીમાં આટા મારતા મારતા એ કે એમ કહેવાય કે મેં આમ કંઈ નામ એક થળિયો નાખ્યો ને એમાંથી એક ઝાડ ઉગ્યું, અને એ ઝાડ ઉગ્યું એટલે એની ડાળી ઉગી. એક ડાળી લંડન ગઈ, એક ડાળી દુબઈ ગઈ, એક અમેરિકા ગઈ, એક ઓસ્ટ્રેલિયા ગઈ. પછી કે રોજ સવારમાં કે ઊભો થાવ, એક દી લંડન જાઓ,
આખો દી આટા મારું, હાંજે ડાળા ડાળા પાછો ઘરે હોઈ આવું. એક દી દુબઈ જાઓ, ડાળા ડાળા ઘરે હોઈ આવું. દાદા કે હા. એક દી આફ્રિકા જાઓ, એક દી ઓસ્ટ્રેલિયા જાઓ, એક દી અમેરિકા જાઓ. એક ડાળા ડાળા રોજ આટા મારી અને પાછો એ ઘરે હોઈ આવું. હાંજે દાદા કે હા. દાદાએ ના જ ન પાડી, કોઈ વાતનો વિરોધ જ ન કર્યો. તો આ કે આલ્યો દાદા 500 રૂપિયા, તમે કોઈ ના જ ન પાડી. એટલે 500 રૂપિયા દાદાએ લઈ લીધા. પછી ઓલો જુવાન હાલતો થયો તો દાદાએ પાછો બોલાવ્યો કે અહીંયા હાલ. એ કે 500 પાછા જોતા છીએ? ઓલો કે હા. એ કે હું બોલું અને જો તું ના પાડ ને તો તારે મને 500 દેવા પડશે, ને જો હા પડે રાખીશ ને તો હું આ 500 તને પાછા આપી દઈશ. ઓલો જુવાન કે કાંઈ વાંધો નહીં તમતા દાદા. એણે વિચાર કર્યો કે આપણે દાદા ના જ નહીં પાડી, બધા હું આ જ પાડશું. એ કે દાદા કે કાંઈ વાંધો નહીં. દાદાએ શરૂઆત કરી હો. દાદા કે મારા ફળિયામાં ભેંય બાંધેલી છે. એ કે અને એ ભેંયની ઉપર એ કે મેં પાટિયું મૂક્યું અને પાટિયા ઉપર એ કે ચાર કેરીના ગોઠલા મૂક્યા ને એમાંથી આંબા ઉગ્યા. એટલી કેરી આવી, એટલી કેરી આવી, એટલી કેરી આવી, અમે ખાધી, હગાવાલાને મોકલી, આજુબાજુમાં પાડોશીને દીધી. પછી તો કેરી એટલી બધી વધવા માંડી તો પછી માર્કેટમાં મોકલી, કેરી વેચવા માંડ્યા. એમાં તારા બાપા આવ્યા કે તારા બાપાએ આવીને એમ કીધું કે એક ખટારો ભરીને કેરી મારે જોતી છે કે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં લઈ જાઓ. એ કે તારા બાપાને એક ખટારો કેરી આપી. એ કે હા. એ કે એક ખટારા કેરીના પૈસા તારા બાપા પાસે બાકી છે. બોલો કે ન હોય તો કે લાય 500. ન હોય 500 લઈ બોલો. એમ કહીને બાપા 1000 કરી લીધો. હમણાં એક દાદા દવાખાને ગયા. ડોક્ટર સાહેબ કે બોલો દાદા શું થાય? દાદા કે હું વાત કરું ને ત્યારે માણા ન દેખાય. એમ દાદા આવું ક્યારે થાય કે હું ફોનમાં વાત કરતો હોય ત્યારે? ફોનમાં વાત કરતો ક્યાંથી દેખાય? પાછું લેન્ડલાઈનમાં ડબલા વાત કરો, વિડીયો કોલમાં કરો તો માણસ દેખાય. હમણાં એક જણાનું ઓપરેશન હાલતું હતું. ઓપરેશન બોલો. ઓપરેશન હાલતું હતું ને તો બરાબર, હવે ઓપરેશન હાલતું હતું ને એમાં બરાબર હૃદયનું ઓપરેશન હશે. હવે હૃદયનું ઓપરેશન હાલતું હતું ને તો બરાબર ઓપરેશન કરતાં કરતાં ડૉક્ટર સાહેબ એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, ખડખડાટ દાંત કાઢે. ઓલા નર્સબેન કે ડૉક્ટર સાહેબ આ તમે દિલ ખોલી, આ ઓપરેશનનું દિલ ખોલીને એટલા બધા કાં દાંત કાઢો છો? ડૉક્ટર સાહેબ કે આજ પહેલી વાર મને મોકો મળ્યો છે. હું એ કે દિલ ખોલીને દાંત કાઢવાનો. હમણાં એક જણાને તો 28 વર્ષની ઉંમરમાં મોઢામાં એકય દાંત નહીં. મેં કીધું 28 વર્ષની ઉંમરમાં દાંત કાં પડી ગયા? મને કે દાંત સમજી ગયા કે હારું નહીં ખબર આવે. હમણાં એક દાદા તો હોટલમાં જમવા ગયા ને તો થાળીનો ઓર્ડર આપતી હતો ગુજરાતી થાળીનો. ઓલો થાળી મૂકી ગયો ને પછી ભાભા થેલામાં ફાફા મારે તો સામેના ટેબલ ઉપર એક ભાઈ બેઠા હતી કે હું દાદા ગોતો છો? એ કે આમાં મેં ચોખ્ઠું નાખ્યું તો ઓળું જડતું નથી કે જમવું કેવી રીતના મારે? ઓલો કે દાદા ટેન્શન લ્યોમાં. એ કે નથી જડતું ને? કાંઈ નહીં કે આલ્યો હું આપું તમને. એમ કહીને આમ ચોખ્ઠું આપ્યું ને દાદાએ મોઢામાં નાખ્યું ને તો દાદાને મોટું પડ્યું. એ કે આ મોટું છે, આ ન હાલે. દાદા કે કાંઈ, ઓલા ભાઈ કે કાંઈ વાંધો નહીં લાવો પાછું. પાછું લઈ લીધું. વળી નાનું આપ્યું. દાદાએ ફિટ કર્યું. એ કે આ નાનું પડે. ઓલો કે ટેન્શન લ્યો માં લાવો પાછું. પાછું આપી દીધું. પણ ત્રીજું આપ્યું. ત્રીજું આપ્યું નહીં, બરાબર ફિટ થઈ ગયું. એ કે આ બરાબર. દાદા કે જમી લ્યો તમ તારે. હા. દાદાએ પછી ધબધબાટી બોલાવી. દાદાએ બરાબર અનલિમિટેડ ગુજરાતી થાળી ખાધી. ઊભા થઈને ચોખ્ઠું ધોઈ અને ઓલા ભાઈને દેવા ગયા. જઈને કે તમે દાંતના ડૉક્ટર લાગો છો? ઓલો કે ના રે ના. તો એ કે તમે આ એટલા બધા ચોખ્ઠા ક્યાંથી લાવો? એ કે હું સ્મશાનમાં નોકરી કરું છું. હમણાં તો એક જણાનું સ્મશાનની બહારથી ટુ વ્હીલ ચોરાઈ ગયું. બોલો. તો ટુ વ્હીલ ચોરાઈ ગયું ને તો પોલીસ ફરિયાદ કરી તો ચોર પકડાઈ ગયો. ચોરને સાહેબ કેલા તે આ સ્મશાનની બહારથી ટુ વ્હીલ ઉકામ ચોર્યું. તો લો ચોર ઊભો ઊભો કે સાહેબ મને એમ કે ટુ વ્હીલનો માલિક ગુજરી ગયો હશે. બોલો. હમણાં એક જણો ગાડી લઈને નીકળ્યો ને ટુ વ્હીલ લઈને તેમાં સાહેબ ત્રણ ચાર ઊભા થયો રોડ ઉપર. એ ઊભો રે, નામ લખાય કે લખો? નામ લખાય કે લખો? એલા નામ લખાય કે લખો? ઓલો કે પણ લખું છું નામ લખાય. ઓલો કે લખો પણ લખાય ને? કે લખો. અને સાહેબનો મગજ ગયો બળો કાઢ્યો. એ કે ક્યારનો લખો લખો મંડળો? આ લખું તો છું. અરે સાહેબ મારું નામ લખો. એ કે નામ જ લખું છું. અરે એમ નહીં, મારું નામ લખો સાહેબ. અરે મગજ મારી થઈ પબ્લિક કે હમાય નહીં. મોટા સાહેબ એવા કે આને સમજાવો ને ક્યારનો લખો લખો કરે. એ કે સાહેબ લખો, આમને હું કહું છું કે મારું નામ લખો. ઓલો કે પણ લખું છું નામ તો બોલ. પછી એના બાપા ત્યાં નીકળ્યા. નહીં કે ભાઈ આ મારા છોકરાનું નામ લખો છે. હમણાં તો બાકુ કંઈક ધૂળમાં ક્યાંક ગોતતો હતો તો મેં કીધું બાકા હું પડી ગયું કાંઈ વીટી બીટી હોનાની કાંઈ લકી આ તે કાંઈ દાણો બાણો
અવકે પડી ગયું કડી બડી. મન કે ના રે ના, મેં તો આ ધૂળમાં શું ગોતશો? અરે મન કે મારા બાપા એમ કે છે કે મારી ઇજ્જત આને ધૂળમાં ભેળવી છે, કે તો મારે ગોતવી છે, ક્યાંય શેક નહીં જડે શેક નહીં એમ. હમણાં તો હું વાળ કપાવવા ગયો ને, તો બરાબર વાળ કપાવવા બેઠો તો કારીગર મન કે ક્યાંય બહાર જવું છે? મેં કીધું હા અમેરિકા જવું છે. તો મન કે પ્લેનમાં જાઓ ને? મેં તો પ્લેનમાં જ જવાય ને, ત્યાં થોડી ટ્રેન કે કાંઈ હાલીને જવાય. તો મન કે ફલાણી કંપનીના પ્લેનમાં જતા નહીં, બેકાર કે બોગસ, મજા નહીં આવે તમને, કે તમને નહીં જામે એ કે. પછી મન કે અમેરિકા તમે જાઓ ને, જમવાની નહીં મજા આવે કે તમને, જમવાનું નહીં ફાવે કે. અમેરિકા હું કંઈ કામે જાઉં? મેં કીધું આ ટ્રમ્પ સાહેબને મળવાનું છે. મન કે તમને નહીં મળે? બે અઢી મહિના થયા ને, તો હું એક દી પાછો એની દુકાન આગળથી નીકળ્યો. તો મન કે કાં તમે અમેરિકા જઈ આવ્યા? મેં કીધું હા જઈ આવ્યો ને. મેં કીધું તમે એમ કહેતા હતા ફ્લાઇટમાં મજા નહીં આવે, જોરદાર મેં તું ફ્લાઇટ હતી, મેં એ જ કંપનીની ફ્લાઇટમાં ગયો, મેં તો બહુ મજા આવી. મેં તું તમે કહેતા હતા ત્યાં જમવાનું નહીં મજા આવે. અરે મેં કીધું ત્યાં ગુજરાતીના ઘરે મેં કીધું ઓળો બાજરા રોટલો છાશ બધું મળે, મેં તું આવું સરસ મજાનું મેં તું જમવાનું મળે, મજા આવી ગઈ. તો મન કે ટ્રમ્પ સાહેબ નહીં મળ્યા? અરે મેં કીધું ટ્રમ્પ સાહેબ મળ્યા. મેં કીધું અને જેવા મને ટ્રમ્પ સાહેબ મળ્યા ને, મારા માથા આમું જોઈને મને કે આવા બોગસ વાળ કોને કાપ્યા? હમણાં એક બેન ગયા કરિયાણા દુકાન, બોલો કરિયાણા દુકાન જઈને કે ચોખા બતાવો ને, ચોખા તો આઠ દ જાતના ચોખા બતાવ્યો. તો બધા આ ના ના લાંબા દાણા ટૂંકા દાણા, તો બધા જોયા. પછી બેન કે આ ચડશે? ઓલો ભાઈ કે જ્યાં ચડાવો હોય ત્યાં ચડે. પૂછો એ કે આ મોંઘી બેનને કે એને ચોથા માળે ચડાવ્યો હોય કે. આ રમા બેનને પૂછો એ છઠ્ઠા માળે રહેશે ત્યાં ચડાવ્યો. અરે એમ નહીં આમ ચડશે એમ. એક માજી એક બેન ને કેતા હતા કે કાલે તારી મોટર શરૂ રહી ગઈ? તો ઓલા બેન કે ના રે ના. કેમ એમ પૂછો છો કે અવાજ બહુ આવતો? કે તમારા ભાઈ છે ને નાખોરા ઢળતા હતા. બોલો બાજુ એક બેન ને એક ડોશીમાં છે ને એને એવી ટેવ, બોલો ડોશીમાન ડોશીમાન ટેવ એવી ને કે ગમે એના ઘર આગળથી નીકળે ને એટલે એ બેન છે ને એ ડોશીમાં એમ જ કે કાં બેન ધની કાં બેન સવિતા, એ ગમે ને આગળ કાં બેન લગાડે કાં બેન હીરા. હમણાં ડોશીમાં નીકળે ને એક ભાઈ ગેલેરીમાં ઉભા ઉભા બ્રશ કરતા તો ડોશીમાં એની હામું જોઈને કે બેન મૂકતા નથી? બોલો કે નથી મૂકતા? હમણાં એક બેન છે ને એ તો પાડોશમાં જઈને કે હું તો દૂધમાં હાકળ ભળી જાઉં ને એમ ભળી જાઉં કે, હું તો એ કે દૂધમાં હાકળ ભળે ને એમ ભળી જાઉં કે, પણ મારી હાહુન ડાયાબિટીસ છે કે અને ગળું ફાવતું નથી. એમાં એક બેન હતા ને એની દીકરાને હોવ ને કહેતા, બોલો એ કે હું જ્યારે પરણીને આવી આ ઘરની અંદર અને બરાબર એ કે મારો દીકરો એટલે તારો પતિ કે જ્યારે મારા પેટમાં હતો ને ત્યારે કે હું જે ખાતી ને અત્યારે બધું એને ભાવે છે. તેની દીકરાને ઓકે ત્યારે તમે માવો હતે ને ખાતા મમ્મી? હમણાં એક જણો રાતે 2:30 વાગે ડમ્મર થઈને નીકળ્યો, બોલો બેટરી ફૂલ ચાર્જ કરીને નીકળ્યો 2:30 વાગે. એમાં સાહેબ ભાળી ગયા, કહે અત્યારે 2:30 વાગે ક્યાં જાશો? એ કે સાહેબ દારૂથી થતા ગેરફાયદાનું ભાષણ સાંભળવા જાવ. એ કે રાતે 2:30 વાગે તને એવું ભાષણ કોણ આપે? બોલો કે સાહેબ મારી ઘરવાળી. હમણાં એક જણો છે ને રાતે 1:30 વાગે ઘરે આવ્યો, એને બાપા કે 1:30 વાગ્યા સુધી તું શું કરતો હતો? એ કે પપ્પા પપ્પા મારા ફ્રેન્ડના ઘરે છે ને પરીક્ષાની તૈયારી કરતો હતો. એને બાપાએ 2 ઝાપટ મારી, એ કે તે નિશાળ મૂકી દીધી એને 8 વર્ષ થયા અને હવે છે ની પરીક્ષા. એ કે ઓછું પીતો જા ઓછું પીતો જાય. હમણાં તો મારી ઘરવાળી તૈયાર થઈને જતી. બોલો મેં કીધું કઈ બાજુ? અત્યારના પોરમાં તૈયાર થઈને મને કે અમારી બધી ફ્રેન્ડોએ પાર્ટી રાખી છે અને એમાં નકામી વસ્તુ લઈ જવાની છે, તમારે આવવું છે? પછી મને કે અમારે ફ્રેન્ડોએ બધી છે ને કે ડાન્સ કોમ્પિટિશન રાખ્યું છે કે એમાં અમારે જવાનું છે. મેં કીધું રેવા દે આપણે ન જવાય. મને કે ના જવું છે. તો ડાન્સ કોમ્પિટિશનમાં ગઈ તો મને આવીને મને કે અમારી બધી ફ્રેન્ડ હોય કે ડાન્સ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો ને તો બધીને એક એક સાડી મળી. મેં તને શું મળ્યું? મને કે મને 2 સાડી. મેં તું ક્યાં છે બતાય? મને કે એમને આમ 2 સાડી.
હમણાં એક જણાને ફોન આવ્યો, મને કે નવસાદભાઈ અમારે એક નાનો એવો પ્રોગ્રામ રાખ્યો છે તો તમે જરાક આવી જાઓ ને તો સેમ્પલ આપી જાઓ એમ, પછી મોટો પ્રોગ્રામ હશે ને તો તમને બોલાવશું. બોલો, હું તો 10 વર્ષથી સેમ્પલ જ આપું છું. બોલો, જે હોય સેમ્પલ આપવા બોલાવે. સેમ્પલ આપી જાઓ ને મોટા પ્રોગ્રામ. હું મોટા પ્રોગ્રામની વાત જોઉં બેઠો કેવી આવશે. એક જણાને મને ફોન આવ્યો, મને કે નવસાદભાઈ તમારો પ્રોગ્રામ બુક કર્યો, જવાબદારી મેં લીધી અને મારે ટેન્શન આવી ગયું. મેં હું ટેન્શન આવી ગયું, અરે મને કે ઓલું પોસ્ટર છાપવા દીધું ને એમાં એક ભૂલ થઈ ગઈ. મેં હું ભૂલ થઈ ગઈ? મને કે એમાં 2 અક્ષર ઘટે છે. મેં અક્ષર ભલે ઘટે, પેમેન્ટ નો ઘટાડતા. મેં અક્ષર ઘટે, પૈસા ઓછા નો ઘટાડતા. અને અત્યારે તો ઓનલાઈન બધું થઈ ગયું ભાઈ, ઓનલાઈન બે જણા ઓનલાઈન થઈ ગયા. તો હમણાં તો એક જણને બરાબર એમ કહેવાય કે મેં ફોન કર્યો, તો મેં ફોન કર્યો, મેં કીધું મને ખબર પડી કે એના બાપા ગુજરી ગયા એટલે મેં ફોન કર્યો. મેં બાપાને શું હતું? મને કે બાપાને કલર હતો. તો મેં કીધું કલર હતો તોય ગુજરી ગયા? મને કે સામે વાળા રોન કાઢી ને. અમુક અમુકનું ધ્યાન રાખવું, એ કામના સમયે જ રોન કાઢે એવા હોય અમુક. આમ થા તમારે હારે બેહતા હોય પણ જયારે કામ આવે ને ત્યારે જ રોન કાઢીને ઉભા હોય. આપણે કે આજે આ કામ છે કે આજ તો મારે ફલાણે જવાનું છે. એક પ્રોગ્રામમાં હું ગયો ને, એક પ્રોગ્રામની અંદર હું ગયો ને તો એક બેન ગીત ગાતા હતા. એટલે સારું ગાતા હોય તો મજા આવે, અમુક અમુક ગાતા હોય દઈ આવે. બેન ગીત ગાતા હતા. એક ભાઈ મને કેમ ગાય છે બેન? મેં કીધું જામતું નથી. મેં કીધું મને કે હું જામતું નથી, મારી ઘરવાળી છે. મેં હે, મેં કીધું જો માફ કરજો, મેં કીધું બેન અવાજ સારો છે, મેં કીધું પણ શબ્દો બરાબર નથી ગીતના. મને કે હું વાત કરો, શબ્દો મેં લખ્યા. કામ કરો, શબ્દો સારા છે બરાબર છે પણ મેં કીધું આ સંગીતકારો છે ને બરાબર વગાડતા નથી. મને કે હોય કાંઈ બે મારા છોકરા છે. મેં કીધું બધું બરાબર છે, મેં કીધું સાઉન્ડ બરાબર નથી. મને કે સાઉન્ડ વાળો હોય કે અમારે હારીને છોકરો છે. બધું ઘરનું લઈને આવ્યો છે. અમને મને એક સ્કૂલની અંદર મારો પ્રોગ્રામ, નાના નાના બાળકો હોય ને સ્કૂલની અંદર, તો ત્યાં મારો પ્રોગ્રામ સ્કૂલની અંદર. તો હું પ્રોગ્રામ આપીને પછી આપણે બાળકોને રાજી કરીએ ને, તો અત્યારે બાળકો તર્ક બુદ્ધિવાળા હોય. તો મેં કીધું મેં તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. એક છોકરો મારી પાસે આવ્યો, મને કે તમે એટલા બધા પ્રોગ્રામ આપો છો અને ગામ દેશ વિદેશ પણ જાઓ છો તો મારે તમને એક સવાલ પૂછો. મેં પૂછ ને, મને કે એવો કયો હીરો છે જે ગાડી લઈને જન્મો? તો હું ઘડીક વાર તો વિચારવા પડી ગયું, મેં એવો તો કોઈ હીરો છે જ નહીં. મને કે ના ના જવાબ દો, જવાબ દો. મેં કીધું ભાઈ મને નથી ખબર. મને કે સની દેવલ? મેં કીધું કેમ? મને કે એ નથી કહેતો ગીતમાં, મેં નીકળા ઓ ગડી લે કે લે નીકળી ગીતમાં. છોકરા ગુમરે નથી. હમણાં એક છોકરાની સ્કૂલમાં પરીક્ષા હતી ને તો પેપરમાં ફૂલડા દોરતો. બોલો, પેપરમાં ફૂલડા? તો સાહેબ કે પેપરમાં ફૂલડા કેમ દોરશો? છોકરો કે સાહેબ મારી યાદ શક્તિને શ્રદ્ધાંજલિ આપું છું. નર્સરી હોય ને નાના નાના બાળકોની, તો એમાં બેનો બધા રમકડા બતાવે અને છોકરાઓને પૂછે કે આ શું છે એમ. ઇંગ્લિશમાં છોકરાને જવાબ દેવાનો હોય તો આમ કહીને આમ બેને રમકડું લઈને બતાવ્યું કે આ શું છે. એટલે છોકરા કે એપલ, વેરી ગુડ, મૂકી દીધું. પછી આમ બિલાડીનું ચિત્ર બતાવ્યું, આ શું છે? તો કે કેટ, વેરી ગુડ. થોડીક વાર થઈને બધા એવા ચિત્રો બતાવતા હતા, એમાં છે ને ઊંટનું ચિત્ર બતાવ્યું, આ શું છે? તો છોકરા કે હાંઢિયો, હાંઢિયો, હાંઢિયો. કૂતરું વાયા થાય ને તમે ગમે એટલું ભણ્યા હોય તો હટ તો થઈ જ જાય. હમણાં 8-10 છોકરા સ્કૂલની બહાર રખડતા. બોલો, મેં કીધું અંદર જાઓ ને, મને કે અંદર ભણાવે છે, અંદર ભણાવે. હમણાં તો એમ કે એક ભાઈને ઘરે એક મહેમાન આવ્યા ને, હવે એ ભાઈ પાછો આમ થોડોક આમ આમ કરકસરિયો માણા, તો એને ઘરે બરાબર મહેમાન આવ્યા. મહેમાન આવ્યા તો છોકરાને કે જા બેટા મહેમાનને ક્યાંક તાજું તાજું ખવડાય. તો છોકરાએ બારી ખોલી નાખી, એ કે આ શું કર્યું? કે તાજી હવા આવે ને ભલે ખાય, તાજી તાજી હવા ખવડાય. હમણાં એક જણો બરાબર એમ કહેવાય કે ઠંડાની બોટલ અને આમ પીવાની તૈયારી કરતો હતો, આમ વિચાર કરતો હતો ને ત્યાં એનો મિત્ર આવ્યો, આવીને ઠંડાની બોટલ લઈને ગાટ 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 પી ગયો અને બોટલ મૂકી. તો આ એની સામું જોઈને મીંડો ખીજાવા, ભલા માણા તું મારી ઠંડાની બોટલ પી ગયો, આમ છે ને તેમ છે, રોવા જેવો થઈ ગયો. એનો મિત્ર કે તું એક ઠંડાની બોટલ પીધી એમાં હું કામ તું એટલો બધો જીવ બાલશો? કે આવો તારો ટૂંકો જીવ છે કે લાય 15 બોટલ મંગાવી દઉં ઠંડાની, કે તો મેં તો મજાક ખાતર પીધી છે કે. અને એ કે તું એટલો બધો નારાજ થઈ ગયો કે આવો લોભિયો છો કે?
ઓલો કે લોભિયાની વાત કરમાં કે મારે આજ હવારમાં કે મને એવું થાય છે કે આત્મહત્યા કરવી છે. તો કે હવારનો મેં વિચાર કર્યો કે હું મરી જાઉં, પંખે ટીંગાણો કે તો દોવડું બાંધીને પંખે ટીંગાણો, દોવડું હડેલું હતું કે તો કે પડ્યો હેઠો કે દોવડું તૂટી ગયું કે પછી મને એમ થયું લાવીને પ્લગમાં આંગળી ભરાઈ દઉં કે આપણે તો મરવું જ છે ને, પ્લગમાં આંગળી ભરાવ ગયો લાઇટ વહી ગઈ. પછી મને એમ થયું લાવીને ભાઈ ગયો નદીમાં કાપતી મરી જાઉં કે તો પુલ ઉપરથી નદીમાં પડ્યો ને તો નીચે હોડી હાલી જતી હતી એમાં પડ્યો કે હું તો હોડી વાળો કાંઠે મૂકી ગયો કે પછી મને વિચાર્યું કે આપણે કાંઈ ન કરાય છે કે બપોરના 12 વાગ્યા છે તો કે ટ્રેનમાં કપાઈ જાય. પછી ટિફિન લઈને કે સ્ટેશન ગયો. મેં કીધું કેમ ટિફિન લઈને કે ટ્રેન વહેલા મોડી થાય તો ખાઈને જરાક ગુજરીએ તો સારું લાગે ને કે હું ટ્રેનના સ્ટેશન ગયો, પાટા ઉપર જઈને ગુતો કે મારા બાપા ભાળી ગયા કે તો બડો લઈને આવ્યા કે 3 બડા માર્યા કે ક્યાં મરીને જવું થાય કે પછી ત્યાંથી કે છટકીને અહીંયા આવ્યો હોય કે અહીં આવીને આ ઠંડાની બોટલ લીધી અને એમાં એ કે બધાય ટીકડા નાખ્યા કે મરવાના જે આવે ને ઉંદર મારવાના ના ને તેની બધા ટીકડા નાખી ભેળવી અને વિચાર કરતો તો પી જાવ ત્યાં તું પી ગયો કે હાલો આપણે મરવાનું બાઇકમાં જ નથી. બોલો કે તારે પહેલા બોલવું જોઈએ ને કે તારે પૂછવું જોઈએ ને કે મારે તો મરવાનું બાઇકમાં નથી મારવા બીજાને મારી જાય એવો. હમણાં એક ગામડા ગામની અંદર છે ને 650 વસ્તી ગામમાં 650 વસ્તી ને એમાં વરસાદ પડ્યો ભૂકા કાઢી નાખ્યો, એવો વરસાદ પડ્યો બારે મેં ખાંગા થઈ ગયા એવો વરસાદ પડ્યો ને બરાબર. તો ગામમાં આવી ગયું પૂર આવી ગયું ને સંપર્ક વિહોણું થઈ ગયું ગામ, ક્યાંયથી સંપર્ક ન થાય. તો પછી ગામના માટે હેલ્પ માટે હેલિકોપ્ટર આવ્યું કે આપણે બચાવ કાર્ય કરીએ. 650 જણા અંદર રહેતા હતા ને તો 650 જણા માટે બચાવ કાર્ય માટે હેલિકોપ્ટર આવ્યું. સવારનું હેલિકોપ્ટર ફેરા મારતું હતું, રાતના 8 વાગ્યા સુધી ફેરા માર્યા. પછી હેલિકોપ્ટરના અંદરથી જે ડ્રાઈવર પાયલોટ હોય ને એણે ગામના સરપંચને ફોન કર્યો કે તમારા ગામમાં વસ્તી કેટલી, એ કે 650ની. હું 650ની આ સવારના ફેરા મારીએ છીએ, 8000 માણસોને બહાર કાઢ્યા અમે. એ સરપંચ બોલ્યા કે અમારા ગામમાં આની બસ નથી આવતી કે તમે હેલિકોપ્ટર લઈને આવો, જેવા કાંઠે મૂક્યા હોય ને ઓલા તરીને પાછા હોય એવું ફેરા મારે. એક જણો શેઠની જે નોકરી કરે ને, શેઠને કે શેઠ 2 દિન રજા આપો ને. કેમ? એ કે મારી બા બીમાર છે. શેઠ કે બા તો મારાય બીમાર છે, એમાં રજા બજા ન હોય કે કાંઈ વાંધો નહીં. 8-10 વાગ્યા ને વળી પાછો આવ્યો કે શેઠ 2 દિન રજા આપો ને. કેમ? એ કે મારા બાપા બીમાર છે. શેઠ કે બાપા તો મારાય બીમાર છે, એમાં રજા ન લેવાની હોય કે પાછો આવ્યો કે શેઠ 2 દિન રજા આપો ને. શેઠ કે કાં? એ કે મારી ઘરવાળી ભાગી ગઈ. હવે શેઠને એમ તો ન કે મારી ભાગી ગઈ એમ, વગર પગાર સરુ પગારે 8 દિન રજા આપી. બોલો હમણાં જ્યાં નવા નવા લગ્ન થયા ને તો એની ઘરવાળી કે મને એવી જગ્યાએ લઈ જાઓ, હું કોઈ દિવસ ત્યાં ગયે જ ન હોય એવી જગ્યાએ મને ફરવા લઈ જાઓ. તો એનો ઘરવાળો બાવડું પકડીને રહોડામ લઈ ગયો કે અહીં તું કોઈ દી નથી ગઈ છે, અહીંયા પગ નથી. આ જગ્યા કરવા જેવી છે. હમણાં એક પતિ પત્ની બરાબર બેઠા ને, હળવા મૂળમાં બેઠા હોય વાતું કરતા હોય ને, પતિ પત્ની બી બેઠા હતા ને, એટલે પતિએ એની પત્નીને કીધું કે હું ગુજરી જાઉં તો તું શું કરીશ. એની પત્ની કે તમને કાંઈ ન થાય કે તમતાર તમારે હો વરા ન થાય કે કદાચ હું ગુજરી જાઉં ને કે તો તમતાર તમે બીજા લગ્ન કરજો. ઓલો કે ના ના નહીં, બીજા લગ્ન કરજો તમતારી કે તમે, અને મારી ફેવરિટ જગ્યા છે ને ત્યાં એને ફરવા લઈ જજો, એને ફેવરિટ મારી ડીશ ખવડાવજો, મારી ફેવરિટ ગાડી એને લઈ દેજો, મારો ફેવરિટ મોબાઈલ એને આપજો તમે, અને મારા ઓલા ફેવરિટ કપડાં છે ને જીન્સનું પેન્ટ ને ટીશર્ટ એ એને પહેરાવજો. ઓલો કે એ એનો આવે મોટા ત્યાં એ પકડાઈ ગયો. બોલો મોટા પડી ગયો. મને એક જણો દવાખાને કહ્યું કે ડૉક્ટર સાહેબ તો કે શું થાય કે પેટમાં બહુ બળે. કેમ પેટમાં બળે છે? કે બાજુવાળો ગાડી લાવ્યો ને ફોર વ્હીલ એટલે પેટમાં બળે. હમણાં એક જગ્યાએ હું ગયો ને તો એક જણાને મેં 50ની નોટ આપી ભિક્ષુકને, તો મને કે માંગ માંગ બેટા 50 રૂપિયા આપ્યા તે માંગ માંગ. મેં કીધું 50 પાછા આપી દો. 50 આપ્યા. હમણાં એક ભાઈ ઘરે હું ગયો ને તો જૈન હું સોફે બેઠો ને તો દાદા ઊભા થઈને કે એલી ક્યાં ગઈ? ડોશીમાં કે હા બોલો. કે તાવીથો દે ને તાવીથો, મારે બાથરૂમ જવું છે. તો ડોશીમાંએ તાવીથો દીધો, દાદા આવી ગયા. થોડીક વારથી દાદા આવીને બેઠા, ત્યાં વળી એનો છોકરો ઊભો થયો. એ કે બાપા તાવીથો ક્યાં મૂક્યો? મારે બાથરૂમ જવું છે. થોડીક
તમને કહું છું તમે તાવીથો ક્યાં મૂક્યો, અમારે બાથરૂમ જવું છે. મેં કીધું આ બધા બાથરૂમમાં તાવીથો લઈને ક્યાં જાય છે, મન કે અંદરની કડી તૂટી ગઈ છે, ત્યાં અમે ભરાવી. હમણાં એક ભાઈ ઘરે હું ગયો ને, મેં કીધું દાદા ક્યાં છે, મન કે દાંત કાઢે છે. તો મેં કીધું ક્યાં દાંત કાઢે, મન કે બાથરૂમમાં. મેં કીધું બાથરૂમમાં ક્યાં દાંત કાઢે, અરે મન કે ચોકઠું કાઢે છે. હવે અહીંયા દાંત કાઢવા ગયા છે ચોકઠું જોવા, મન કે બાથરૂમમાં દાંત કાઢે, દાંત કાઢો તો અમને મજા આવે. હમણાં તો એક જણો વાસણની દુકાને ગયો, વાસણની દુકાને ગયો ને તો એ પતિ પત્ની બે બેઠા હતા. હવે એક તો મંદીનો સમય અને એમાં પતિ પત્ની બે બેઠા હતા ને એમાં ક્યાંક મગજમારી હાલતી, બોલો બેયને. તે બે પતિ પત્ની ઝઘડતા હતા ને એમાં આ ભાઈ ત્યાં ગયો, ત્યાં જઈને કે તપેલી છે તપેલી, ઓલો કે આ રોજ તપેલી જ હોય છે કે ઘરવાળી કે રોજ તપેલી જ હોય. હમણાં એક જણા નવા નવા લગ્ન થયા ને તો બરાબર એમ કે પતિ પત્ની બે ફરવા ગયા, હોત તળાવના કાંઠે લઈ ગયો ઓલો, તળાવના કાંઠે લઈ જઈને એની ઘરવાળી કે આમ જો કેવો સરસ મજાનો દરિયો છે. એની ઘરવાળી કે દરિયો નથી તળાવ છે, એક ઝાપટ બોલો, હું તને ફરવા લાવ્યો છું કે તું મને ફરવા લાવ્યો છું, એ કે ફરીને ઘરે આવતા રહ્યા. આ જે આ જમવા બેઠો ને તો એની ઘરવાળીએ થાળીમાં રોટલી મૂકીને કે જો કેવી સરસ મજાની પૂરી છે. આ કે પૂરી નથી આ રોટલી છે, એની ઘરવાળી એક ઝાપટ બોલો, એ કે રસોઈ મેં બનાવી છે કે બનાવી થોડીક વાર થઈને તો બીજા રૂમમાં વંદો ભાળી ગયો, અન ઝાડુ લઈને મંડાણો, ઈ રૂમે આખો સાફ કરી નાખ્યો. થોડીક વાર થઈને ત્યાં રસોડામાં વંદો ભાળી ગયો, અન ઝાડુ લઈને મંડાણો, આખું રસોડું સાફ કરી નાખ્યો. અને સોફે આવીને પરસે રેબઝેબ થઈને બેઠો પંખો બંખો કરીને, તેની ઘરવાળી કે થાકી ગયા છો કે પછી હોલમાં વંદો મૂકું. ઘરવાળી મૂકતી હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને તો ડીશની અંદર એની રોટલીના કટકા કરીને એની ઘરવાળી આપે, બોલો રોટલીના કટકા કરીને એની ઘરવાળી આપે. તો આ ભાઈ જમતો હતો ને હું ગયો, મેં ભાઈ ભાગશાળી કહેવા, મને કે કાં, મેં કીધું આ તમારી ઘરવાળી રોટલીના કટકા કરીને આપે, મન કે કાંઈ ભાગશાળી નથી. મેં તો મન કે એને રોટલી ગોળ કરતા નથી આવડતી, કાંઈ જ જવાનું છે. હમણાં એક બેન એને ઘરવાળા કર્યો, તમે જ્યારે હોય ત્યારે સામે જ જોયા કરો છો, ન કરો સામેના ઘરવાળા સામું જ જોયા કરો છો, સામેના ઘરની અંદર જ તમારી નજર હોય છે, કે તમે ત્યાં જ જોયા કરો છો, કે તમે કેમ આખો દી ત્યાં જોયા કરો છો. તો આ ભાઈ કે હું ત્યાં જોઉં તો મારી તબિયત સારી રહેશે, કપાળમાંથી લોહી નીકળે, બોલો અહીંથી લોહી. તો દવાખાને ગયો, ડોક્ટર સાહેબે પાટા પીંડી કર્યા. પછી ડોક્ટર સાહેબે પૂછ્યું કે તમારું નામ શું, તો કે મારું નામ ધમો. એ કે ઉંમર, તો કે ઉંમર મારી 38 વર્ષ. એ કે લગ્ન થઈ ગયા છે, ઓલો કે એવું નથી ડોક્ટર સાહેબ, એ કે આ તો હું પડી ગયો છું ને વાગ્યું છે, કે અમે બાજ્યા નથી, કે એને એમ કે ઘરે બે મારી મગજમારી થઈ ગઈ. એક જણો એની ઘરવાળીને કે હું બહાદુર છું અને સાહસિક છું, તો એની ઘરવાળી કે એ કેવી રીતના બહાદુર ને સાહસિક કેવી રીતના, એ કે બહાદુર નહીં કે તું પાણીમાં પડી કે તો તને મેં બચાવી લીધી, બહાદુર નહીં. તો એ કે હા સાહસિક કેવી રીતના, એ કે ધક્કો મેં જ માર્યો તને. હમણાં એક છોકરો એને પપ્પાને કહેતો હતો, પપ્પા પપ્પા ધંધામાં સફળતા મેળવવી હોય તો શું કરવું પડે. એના બાપા કે બે વાતનું ધ્યાન રાખવું પડે. એ કે કઈ બે વાત, એ કે એક તો ઈમાનદારી અને બીજી હોશિયારી. એમ બાપા, ઈમાનદારી ને હોશિયારી કેવી રીતના? એટલે એના બાપાએ કીધું, ઈમાનદારી એટલે કે કોઈ પણને વાયદો કર્યો હોય ને એનો ટાઈમે નિભાવવો, એને ઈમાનદારી કહેવાય. હા, અને હોશિયારી, એટલે હોશિયારી કે એવી હોય કે આપણે એમાં વાયદો કરવાનો જ નહીં કોઈને, વાયદો કરીએ તો નિભાવવો પડે, એને હોશિયારી કહેવાય, વાયદો નહીં કરવાનો. અમુક વાયદો કરે જ નહીં, દઈ દેવું હોય છે પણ ક્યારે દઈ દેવું, ના ના દઈ દેવું, તમારા પૈસા ખોટા નહીં, હોનાની ભીતમાં છે, પણ હોનાની ભીતમાં પણ પડે તો આવે ને હાથમાં, અમુક પૈસા દઈ દેવું, પણ ક્યારે દેવું વાયદો ન દે. હમણાં એક બેને એને વરને ફોન કર્યો, હાલો મન તેડી જાઓ અહીંથી, પણ હજી તો તારે 4 દી થયા, ભલે 4 દી થયા તેડી જાઓ,
મને જલ્દી તેડી જાઓ, કેમ શું થયું? એ કે મારી ભાભી યાર બાંધવાનું થયું, કેમ શું થયું? નો મજા આવી? એ કે આ એની યાર ત્રણ વાર બાંધી પણ તમારી જેવી મજા નથી આવતી. જલ્દી તેડી જાઓ. મારી ભાભી યાર કે ત્રણ વાર બાંધી પણ તમારી જેવી મજા નથી આવતી, તમે તેડી જાઓ. હમણાં એક જણો મને કે આ પુરુષ ગઢો થયો ક્યારે ગણાય? મેં કીધું પુરુષ ગઢો થયો ત્યારે ગણાય જ્યારે એની પત્ની એમ કે આ મારી ફ્રેન્ડને જરાક એને ઘર સુધી મૂકી આવો ને, એટલે સમજી ગયો ને હવે આ ગઢો થયો. એક જણો તો મેં કીધું હું ભાઈ તારા લગ્ન બગન થઈ ગયા કેવું છે? મેં કીધું મેં કીધું મોજમાં. અરે મન કે હું મોજની વાત કરો કે મારા લગ્ન થયા ને મારી ઘરવાળી ઘરે આવીને એણે મેકઅપ ધોયો ને પછી હું પોકે પોકે રોયો હોય કે બોલો છેતરાઈ ગયો. મારો છોકરો મને પૂછતો હતો મને કે લગ્નમાં કેટલો ખર્ચો થાય? મેં કીધું ભાઈ મને ખબર નથી. મને કેમ? મેં કીધું હજી હું હપ્તા ભરું છું, હજી પાર આવ્યો નથી હપ્તા ભરું. મારો ભાઈબંધ છે વિઠ્ઠલ, ઈ ચીકુ વેચે. ચીકુ મારો ભાઈબંધ છે ને વિઠ્ઠલ, ઈ ચીકુ વેચે. એમાં ટ્રેનમાં ટોપલો લઈને ચીકુ નો ચડ્યો અને એને જરાક છે ને મૂળ છે ને કંપની ફોલ્ટ છે, જરાક તોતડો છે. તોતડા માણસો હારા, તોછડા નહીં હારા હો. એટલે આ જરાક આમ તોતડું બોલે ને બરાબર ચીકુ વેચે ને ટ્રેનમાં ચડ્યો. તે તો તાતરના તત્તા જેવા તે તો. એક જણા એની જેવો જ હતો ટ્રેનમાં. એ કે તીતુનો તું ભાવ તે ભાઈ? ઓલો કે તું મારા તાલા પાયલમાં? એ કે તાલા નથી પાડતો, તીતુનો ભાવ પૂછું છું. તીતુનો શું ભાવ તે ભાઈ? તે બે બથોબત ભાઈ જાઓ, બથોબત ભાઈ જાય ને તો ચીકુનો ટોપલો નીચે પડી ગયો. તો થોડીક વાર થઈને તો ટીટી ત્યાંથી નીકળ્યો. તો ચીકુ જોઈને કે તીતુના ફોદે ફોદા થઈ ગયા. આ વિઠ્ઠલ મારી પહેવા મને કે ઔષધભાઈ મારે લદન તલવા માટે તોટલી જોવા જવાનું છે, તમે મારી ભેદા આવજો ને. મેં કીધું ભેગો તો આવું પણ તું મૂંગો રહેજે. આ આપણે મેં કીધું આઠમી વાર જોવા જઈ જ કોઈ ના ના હા નથી પાડતું. મેં કીધું આપણે આઠમી વાર જોવા જઈ જ કોઈ હા નથી પાડતું. મન કે કેમ? મેં કીધું આ થોડુંક બોલવામાં તને પ્રોબ્લેમ છે ને, એટલે આપણે મેં તો બોલવાનું નહીં. મન કે બોલું નહીં તો તું તલું? મેં કીધું ગીત ગાવાના. મન કે આવો ગીત ગાતા આવડે કે? મેં મનોજભાઈના તુલિયોમાં બે વખત ગીત ગાયા છે. લે પાછા મનોજભાઈ એનું રેકોર્ડિંગ કર્યું છે. એ કે મને ગીત ગાતા આવડે કે? તો મેં કીધું કાંઈ વાંધો નહીં ગીત ગાવાના. અમે છોકરી જોવા ગયા તો છોકરી આવી સ્ટીલની રકેબીમાં વિઠ્ઠલને ચા આપી. તો સ્ટીલની રકેબી એવી હોય એમાં ચા ગરમ પડે ને એટલે ટેરવા દાજે, એટલે વિઠ્ઠલના ટેરવા દાજ્યા એટલે બોલવાની ના પાડી હતી. તેણે ગીતમાં શરૂઆત કરી. એ જી ડલમ લાડે મન ડલમ લાડે લતે બીમાટા મન ડલમ લાડે ડલમ લાડે મન ડલમ લાડે લતે બીમાટા મન ડલમ લાડે. ત્યાં કન્યા હામે શરૂઆત કરી. આટમાં ચે રટે બીને હેમા છેટી ઓ મારા વિઠ્ઠલ તું ફૂચ મારી પી ફૂચ મારી ફૂચ મારી. એમાં બરાબર વિઠ્ઠલના લગ્ન અને ધાન લઈને અમે જતા હતા તો વિઠ્ઠલે છાતી સુધી પેન્ટ પહેર્યું. બોલો. મેં કીધું વિઠ્ઠલ આ છાતી સુધી પેન્ટ ક્યાં પહેર્યું? મન કે બૂત આજ નવા જ લીધા છે. બૂત લો તો ને તબલ પલે ને વિઠ્ઠલ ભાઈએ બૂત લીધા છે. એક બેન હમણાં એના ઘરવાળાને કહેતા હતા કદાચ તમને એ કે લોટરી લાગી જાય 30 લાખ રૂપિયાની, અને 30 લાખની લોટરી લાગી જાય અને તે દિવસે જ મારું અપહરણ થઈ જાય અને અપહરણકારો એમ કે 30 લાખ રૂપિયા આપો તો તમારી પત્નીને છોડીશ, તો તમે શું કરો? તો ઓલો વિચારમાં પડી ગયો. એમાં વિચારમાં કાં પડી ગયા? આ કે ગાંડી મારે વિચાર તો કરવો પડે ને, એક દીમાં બે લોટરી લાગે ખરી? હમણાં એક જણાને ઘરે મગજમારી થઈ ને ઘરવાળી, એટલી મગજમારી થઈ ને તો તાએ તામાં હાલતો થયો. એની ઘરવાળી કે કઈ બાજુ જાઉં છો? એ કે મારે મરી જવું છે, આત્મહત્યા કરવા જાઉં છું. એની ઘરવાળી કે જો વિચાર બદલે તો 2 કિલો ખાંડ લેતા આવજો. હમણાં એક જણો વેપારીની દુકાને ગયો. બોલો. અન્યા જઈને કે 1 રૂપિયાની ખાંડ આપો. તો ઓલો વેપારી કે લાવો તો હથેળી આપીને આમ ચપટી ભરીને ખાંડ મૂકી. તો આ બુકડો મારી ગયો. એ કે મીઠી છે હોય કે હવે બાંધી દો. તો રૂપિયા હમણાં એક લોભ્યો ને એના ઘરે બે મિત્રો આવ્યા. બોલો. તો બે મિત્રો આવ્યા ને એની ઘરવાળી કે જોજે મારા મિત્રો આવ્યા છે જરા ચા બા બનાવો. એટલે એની ઘરવાળી અંદર બોલાવે કે અહીંયા આવો. કે શું છે? એ કે તમે ચાના ઓર્ડર મારો તમને ખબર ખાંડ ખાલી થઈ ગઈ.
ખાંડ લેતા હો પેલા, એ કે ગાંડી એમાં મુંજે શું ગઈ, તમે તારે ચા બનાય ખાંડ વગરની, હું મેનેજ કરી લઈશ. અમુક લોકો મેનેજ બહુ સારું કરી લે. તો ઓલી એની ઘરવાળી 3 કપ ચાના લઈને આવી ને, જેવા ટ્રેમાં લઈને મૂક્યા ટીપાઈ ઉપર, એટલે આ ભાઈ બોલ્યો એના મિત્રોને, જો મિત્રો આપણે 3 પાકા ફ્રેન્ડ છીએ અને મેં આજે એક એક રમત કરી છે, એક ગમત કરી છે તમારી લોકો સાથે. આ 3 કપની અંદર 1 કપની અંદર આજ ખાંડ નથી નાખેલી, અને કયો કપ છે એ મને ખબર નથી. એટલે જેના ભાગમાં મોડી ચા આવે એને આ રવિવારે જમવાના લઈ જવાના, અને બધું હોટલનું બિલ એને આપવાનું 3 પરિવારનું. તો ઓલા 2 આવીને મિત્રો હતા એ વિચારમાં પડી ગયા કે આવી રમત કરાય નહીં, પણ હવે કાંઈ વાંધો નહીં. તો આમ 3 આમ કહીને આમ ચા પીધી, અને ચાના કપ મોઢે માંડ્યા ને, એમાં 2 મિત્રમાંથી 1 મિત્ર તો ભાભી ને કે એટલી બધી ખાંડ નખાય? ખાંડના ભાવ તો તમે જોવો ભાભી, એટલી બધી ગળી ચા કરે કે બીજો કે આટલી વાત છે ભાભી, આનાથી ડાયાબિટીસ થાય છે, એટલી બધી ગળી ન કરે. બોલો, એમ કરીને 2 છટકી ગયા. બોલો, આમ હોય છે, આવું મેનેજ કરતા આવડવું જોઈએ ભાઈ. એક તો મોડી ચા પીવા દીધી અને મેનેજ સારું થઈ ગયું. હમણાં એક જણા મારતો હતો, મેં કીધું કા મારો? અરે મન કે મારી મારીને તોડી નાખું. પણ મેં કીધું હુકામ મારો છો? અરે મન કે રોજ મારી પાસે આવે છે, 100 રૂપિયા આપો ને મારા બાપા દવાખાને, 100 રૂપિયા આપો ને મારા બાપા દવાખાને, 100 રૂપિયા આપો ને મારા બાપા દવાખાને છીએ. એ કે 1.5 મહિનાથી 100 રૂપિયા લઈ જાય છે. કે આજ ખબર પડી અને બાપા દવાખાને છે, પણ ત્યાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. દવાખાને 100 રૂપિયા રોજ લઈ જાય. જો તમે કીધું મારો તમને, હમણાં એક જણાને ઘર ઉપર લખ્યું. બોલો, આ મકાનની અંદર ધન દોલત નથી, આવું લખ્યું હતું બોર્ડ ઉપર. આ મકાનની અંદર ધન દોલત નથી, આવું બોર્ડ મારેલું. બોલો, મકાન ઉપર તો બરાબર બોર્ડ મારેલું ને, એમાં ચોરને ડાઉટ ગયો કે આવું લખ્યું છે નક્કી હશે કે. તો ચોરે તોડ્યું મકાન, અંદર પડ્યો ચોર, અને જેટલું હોનું પૈસા ને જે બધું હતું ને એ બધું લઈ, અને ચોર ત્યાં લખતો ગયો, ખરેખર હવે આ મકાનમાં ધન દોલત નથી. ખરેખર હવે આ મકાનમાં ધન દોલત નથી. અને એક બાપા તમારા મરણ પથારી પડ્યા હતા, બાપા મરણ પથારી પડ્યા હતા ને, એને 4 દીકરા આવી ગયા. બોલો બાપા, તમારી અંતિમ ઈચ્છા શું છે? બાપા કે અંતિમ ઈચ્છા મારી એટલી છે કે તમે 4 મને આખી જિંદગીમાં પાવલી નથી આપી કોઈ દી. હવે હું ગુજરી જાઉં ને તો મારી નનામી ઉપર 25,000 રૂપિયા મૂકજો, જેથી કરીને મને એમ થાય કે નહીં મારા છોકરા ઉપર ગર્વ થાય કે મને 25,000 રૂપિયા છેલ્લે છેલ્લે મૂક્યા ખરા. 4 દીકરાઓ કે કાંઈ વાંધો નહીં બાપા, તમે મોજથી ગુજરી જાઓ, મોજથી ગુજરી જાઓ, અને મૂકશું. બરાબર એમ કે બાપા ગુજરી ગયા, અને 4 છોકરા આવ્યા. એકે 25,000 મૂક્યા, બીજાએ 25,000 મૂક્યા, ત્રીજાએ 25,000 મૂક્યા, ચોથો આવ્યો ને ચેકબુક લઈને આવ્યો, એણે 75,000 રૂપિયા ખીચામાં નાખી દીધા, 1,00,000 રૂપિયાનો ચેક લખીને મૂક્યો. એ કે બાપાને ત્યાં વટાવા થાય ને, ત્યાં હું ચેકબુક હમણાં એક ભાઈને મેં કીધું કોણ ગુજરી ગયું? મને કે ચોથા ડોશી. મેં હે? મને કે હા હા ચોથા ડોશી. મેં કીધું ચોથા ડોશી એટલે કોણ? અરે મને કે મારા પાડોશી. 1નો ભાગ ચોથો થાય ને, ચોથો ભાગ કે મારા પાડોશી. એમ કે ને મારા પાડોશી ગુજરી ગયા, ચોથા ડોશી હું કામ કે છે? પાછો મન કે એ કે અમારા પાડોશી બહુ સારા હતા. મેં હું વાત કર. મને કે હા, મારી ઉપર જ્યારે કાળા વાદર ઘેરાણા ને, મારી ઉપર જ્યારે કાળા વાદર ઘેરાણા ત્યારે એ કે એણે મારી મદદ કરી હતી. મેં હું મદદ કરી? મને કે એણે છત્રી આપી હતી મને. હમણાં એક બેન અને પતિ પત્ની બે એમ કે બેઠા હતા, પતિ પત્ની, અને એના ઘરવાળાનો મગજ હલી ગયો. એ કે છેલ્લા 12 વર્ષથી હું ગમે એ વાત કરું અને તું એમાં ભૂલ કાઢશો. છેલ્લા 12 વર્ષથી હું ગમે એ વાત કરું અને એમાં તું ભૂલ કાઢશો. એની ઘરવાળી કે 12 નહીં 13 વર્ષથી એમાંય ભૂલ કાઢી. એક મિત્રને મેં હમણાં ફોન કર્યો, મેં તો શું કરશો? મને કે ઢગલાબાજી રમું છું. મેં કીધું એટલે? મને કે હા ઢગલાબાજી. મેં કીધું કેવી રીતના? મને કે એક બાજુ વાસણનો ઢગલો છે, એક બાજુ કપડાનો છે. વિચાર કરું છું પેલા વાસણ ધો કે કપડાં ધો. એક બેન હમણાં એક ભાઈને કહેતા હતી કે મારો જન્મ 1990માં થયો છે અને હું 20 વર્ષની છું. ઓલા ભાઈ કે મારો જન્મ એ 1990માં થયો છે, હું તો 30 વર્ષનો છું. બેન કે એ તમારો પ્રોબ્લેમ છે, એ તમારો પ્રોબ્લેમ. મારો પ્રોબ્લેમ મેં નથી, મારો પ્રોબ્લેમ 20 વર્ષ. એ ગમે એટલા વર્ષ કહી દે હાલ. હમણાં તો એક શમશાન યાત્રા નીકળીને 500 જણા હિપકા ભરી ભરીને રોતા. બોલો, હિપકા ભરી ભરીને 500 જણા રોતા હતા. એક જણો કે આ 500 જણા હિપકા ભરીને રોવે છે, કોઈ મોટો માણસ ગુજરી ગયો? આ 500 જણા હિપકા ભરીને રોવે છે. ત્યારે એક જણો બોલ્યો કે કોઈ મોટો માણસ ગુજરી ગયો, બૂચ માર્યો હતો. બૂચ માર્યો હતો.
હમણાં મારો ભાઈબંધ બાઘો મારી પાસે, મને કે ઉસાદ એક પ્રોબ્લેમ થયો. મેં શું પ્રોબ્લેમ થયો? મને કે હું સેલ્ફી લેતો હતો ને તો વાહે ગધેડો આવી ગયો. હવે મારે એ સેલ્ફી ફેસબુકમાં મૂકવી છે, હું શું કરું? મેં કીધું મુકાય, પણ ઉપર ટૂંક નોંધ લખજે કે આગળ છું એ હું છું. એક જણા મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારી ઘરવાળી ગરમ થઈ જાય, તમારી ઘરવાળી ગરમ થઈ જાય તમે શું કરો? અરે મને કે ફોટા પાડવા માંડો. એ કે આઠ દસ ફોટા પાડો ને ત્યાં ટાટી બોળ થઈ જાય, મને દાંત કાઢવા. એટલે આ બધા કહું છું, ક્યાંક ક્યાંક મગજમારી થાય ને, કદાચ પુરુષ ગરમ થઈ ગયો હોય તો બેન ને ફોટા પાડવા માંડવા, અને કદાચ બેન ગરમ થઈ ગયા હોય તો એના વરે ફોટા પાડવા માંડવા. બે હામાં હામાં ફોટા પાડવા, પણ ખોટા ન પાડવા કોઈને. ભાઈ હા, પતિ પત્નીને સમજી લેવું, દાંત કાઢી અને જીવન વિતાવવું, મોજ કરતી રહેવી. ભાઈ હમણાં એક જણોને આમ બુકિંગ આલે બિલ્ડિંગનું, તો ત્યાં ગયો એક જણો, એ કે ફ્લેટનું બુકિંગ આલે છે કે હા. એ કે મારે ઉપરનો ફ્લેટ જોતો છે કે 35મા માળનો ફ્લેટ છે ને. ઓલા ભાઈ કે 35મા માળનો હું કામ લ્યો, નીચેના ફ્લેટ હજી ખાલી જ છે. ઓલો કે નહીં, મારે 35મા માળનો જોતો છે. એ કે કેમ? એ કે મારી ઘરવાળી જ્યારે કે મારી યાર ઝઘડો કરે ને ત્યારે કે બારીમાંથી ઠેકડો મારીને પિયર વહી જઈશ. હમણાં એક બેન એના વરને કહેતા, તમે મારા બાપાને ઘરે આવો ને ત્યારે તમારે માથાકૂટ નહીં કરવાની, કે મારા બાપાને ઘરે મગજમારી નહીં કરવાની. તો આ ઊભો ઊભો કે તારા બાપાને ઘરે મગજમારી નહીં કરવાની, તો એ કે મારા બાપાનું ઘર હું કે યુદ્ધ મેદાન છે. એ કે મેં તો એ ધબધબાટી બોલાય છે. હમણાં એક જણાને બહુ મોટી ઉંમરે માંગવું આવ્યું, બોલો. તો માંગવું આવ્યું તો છોકરી જોવા ગયો, તો છોકરી જોવા ગયો ને તો ઓલા છોકરીવાળા કે મૂર્તિઓ ધંધો શું કરે છે? તે મૂર્તિઓ કે હું કે દરિયામાં ઝાડ કાપું છું. છોકરીના બાપા કે દરિયામાં ઝાડ ન હોય, કે ભાઈડો કાપે પછી થોડા હોય, લે એ પાછો નથી પડતો, આપણે કાપતી પછી થોડા હોય, લે. હમણાં એક જણો તો એટીએમમાં એક પગે ઊભો હતો, મેં કીધું એક પગે કાં ઊભો છો? મને કે બેલેન્સ ચેક કરું છું. બેલેન્સ હમણાં એક છોકરો, નાનો એવો છોકરો છે ને, તો એની મમ્મીને કે મમ્મી મમ્મી મને વાર્તા કે ને. એની મમ્મી કે મને વાર્તા નથી આવડતી. કે ના મમ્મી એક વાર્તા કે ને મને. એ કે પણ મને વાર્તા નથી આવડતી. ખેમ હમણાં તાર બાપાને આવવા દે. કે હમણાં હું એને પૂછું ને કે કેમ મોડું થયું, પછી જોજે તાર બાપા કેટલી વાર્તા કરે. નો સાંભળી એવી વાર્તા કરશે કે છોકરી મને હોય એવી. એક છોકરો એના બાપાને કહેતો, બાપા બાપા તમારા હિસાબે કે હું પરીક્ષામાં ફેલ થયો. એને બાપા કે મારી હિસાબે હું કામ ફેલ થયો? એ કે તમારા હિસાબે જ ફેલ થયો, તમે મને કહેતા હતા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દુબઈમાં છે. એ કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તો એ કે ન્યુયોર્કમાં છે, અને તમે મને કહેતા હતા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દુબઈમાં છે. એના બાપા કે શાંતિ રાખ, મેં તને દુબઈનું કીધું ને, મારા બાપાએ તો મને કીધું તું કે આફ્રિકામાં છે. એ કે ધીમે ધીમે સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, ઉભો થા, સૌથી જૂનામાં જૂનું પ્રાચીન પ્રાણી કયું છે? છોકરો ઉભો થઈને કે સાહેબ જીબ્રા. કેમ જીબ્રા? એ કે ચટાપટા વાળું હોય ને. હમણાં એક ગામડા ગામની અંદર મારો પ્રોગ્રામ હતો ને, તો હું આવી રીતના હાસ્યની વાત કરતો હતો. એક ભાઈ આવ્યા, મને કે ક્યાંક સારી વાત કરો, હું ઈ હા હા નકરું કરાવો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, સારી વાત માંડી. એટલે મેં કીધું, મેં તો ગામડું ગામ, અને બરાબર એમ કહેવાય ગામડા ગામની અંદર પતિ પત્ની રે, અને એને ઢીંગલી જેવી દીકરી બરાબર, અને ઢીંગલી જેવી દીકરી એમ કહેવાય બરાબર, જેમ દિયે નો વધે એમ રાતે વધે, ને રાતે નો વધે એમ દિયે વધે, અને બરાબર દીકરી મોટી થતી જાય. કારણ કે સ્ત્રીના ચાર પ્રકાર હોય સ્ત્રીના, કાં મા હોય, કાં કોઈની બેન હોય, કાં પત્ની હોય, અને કાં દીકરી હોય. આ ચાર રૂપની અંદર સ્ત્રી આપણા ઘરની અંદર હોય છે, એમાં કદાચ કોઈ કોઈની મા ન હોઈ શકે, કોઈની પત્ની ન હોઈ શકે, કોઈની એમ કહેવાય કે બેન ન હોઈ શકે, પણ દીકરી તો હરેક સ્ત્રી છે ને કોઈની ને કોઈની દીકરી હોઈ શકે. કારણ કે દીકરી તો દીકરી છે સાહેબ. એટલે બરાબર આ દીકરી એમ કહેવાય કે રાતે નો વધે એટલી દિયે વધે, દિયે નો વધે એટલી રાતે વધે, અને બરાબર એમ કહેવાય સમય જતાં દીકરીને ઘરે એમ કહેવાય 18-20 વર્ષ દીકરી થઈ ગઈ, અને બરાબર એમ કહેવાય કે દીકરીના લગ્ન લખાણા, અને બરાબર એમ કહેવાય દીકરીના લગ્ન લખાણા માંડવે જાન આવી, અને બરાબર એમ કહેવાય જાનની અંદર એમ કહેવાય ફેરા થઈ ગયા, ફેરાનું કામ પૂરું થયું એટલે દીકરી વિદાયનો પ્રસંગ આવ્યો સાહેબ. અને કરુણ પ્રસંગ દીકરી વિદાયનો આવ્યો, અને દીકરી બધાએ આખા પરિવારને ભેટી ભેટીને રોવે છે, અને સાહેબ છેલ્લે એના બાપની સામું જોવે છે. કારણ કે
માને વાલો દીકરો હોય અને બાપને વાલી દીકરી હોય, સાહેબ કદાચ બાપ છે ને એ ગમે એવો બાપ હશે ને સાહેબ, એ દીકરી વિદાય હોય ને ત્યારે એ બાપ છે ને એને આંખમાંથી આહુડા પડી જાય, કારણ કે એનો કાળજાનો કટકો આજ વિદાય લેતો હોય. અને આવું દ્રશ્ય જ્યારે સર્જાણું અને બરાબર આખું ગામ જ્યારે હિપકા ભરી ભરીને રોતું હતું, અને આવા સમયે બરાબર એમ કે આવા હિપકા ભરી ભરીને રોતા હતા અને હું ભૂલી ગયો. એક જણો મને કહે પછી, મેં કીધું પછી કાંઈ નહીં, મેં લાઇટ વહી ગઈ. તો મને કેમ, મેં કીધું આ બધું ટીવીમાં આવતું હતું, હું જોતો હતો, લાઇટ વહી ગઈ. તમે જોજો આપણે કબાટ હોય ને ઘરની અંદર, કબાટની અંદર આપણા જેટલા કપડાં પીડ્યા હોય ને ક્યારેક કબાટ ખોલીને તમે જોજો, તો આપણે પહેરવા હશે ને ત્યારે આપણને જૂના લાગશે, પણ કોકને દેવા હશે ને ત્યારે આપણને નવા લાગશે. પેન્ટ કાઢીને દેવા આ નથી દેવું, આ તો સારું છે. આ ટી શર્ટ નથી દેવું, આ તો સારું છે. હમણાં તો બાઘાને એના શેઠ મારતા હતા, બોલો હમણાં નોકરી રહ્યો ને, હા હમણાં નોકરી રહ્યો તો એને શેઠ મારતા હતા. એટલે મેં કીધું કાં મારો મન કે મારી મારીને તોડી નાખું, મેં શું કામ મારો, અરે મન કે મારા બાપાને ઝાપટ મારી લીધી. તો મેં બાઘાને કીધું, મેં બાઘા આમ શેઠને પપ્પાને ઝાપટ મારી લેવાય, મન કે મેં કીધું આમ શેઠના પપ્પાને ઝાપટ મારી લેવાય, મન કે ભાઈ મેં ઝાપટ નથી મારી હો, મેં કાં, અરે મન કે એના બાપાને ગાલે મશરૂ બેઠું હતું તો હું ભાળી ગયો, તો મેં ઝાપટ મારીને તો મશરૂ માર્યું, મેં કે ઝાપટ ઝાપટ મારી. હમણાં એક જણો ફ્રૂટવાળાની દુકાન ગયો, બોલો ફ્રૂટવાળાની દુકાન જઈને કે સફરજન દો 1 કિલો, તો ઓલો સફરજન તોલતો હતો ને, સફરજન રહેવા દો, કે કામ કરો હવે દાડમ દઈ દો 1 કિલો, તો ઓલો દાડમ તોલતો હતો, કે એક કામ કરો દાડમ રહેવા દો, ચીકુ આપી દો 1 કિલો, તો ઓલો ચીકુ તોલતો હતો, કે એક કામ કરો ચીકુ રહેવા દો, દ્રાક્ષ આપી દો 1 કિલો, તો કિલો દ્રાક્ષ આપી દીધી, ઓલા તોળીને લઈને હાલતો થયો. ઓલા ફ્રૂટવાળા ભાઈ કે ભાઈ દ્રાક્ષના પૈસા જ દેતો જા, ઓલો કે પૈસા છે ને, એ કે એ કે દ્રાક્ષ તો મેં ચીકુ હાટે લીધી, તો એ કે ચીકુ ના દેતો જા, એ કે પણ ચીકુના પૈસા છે ને, એ કે ચીકુ તો એ કે મેં દાડમની હાટે લીધા, તો એ કે દાડમના પૈસા દેતો જા, એ કે દાડમના પૈસા છે ને, એ કે દાડમ તો મેં સફરજનની હાટે લીધા, તો એ કે સફરજનના પૈસા દેતો જા, બોલો કે સફરજનના પૈસા હે ના આપું, એ કે સફરજન ક્યાં મેં લીધા જ છે, બોલો એમ કહી દીધું. હા મેં એનો છોકરો ભટકાણ હોય ગયા, કાઠલો પકડ્યો, કે પેલા બધા આવી રીતના ઉલ્લુ બનાવી જતા, આ દ્રાક્ષના પૈસા દેતો જાય કે નકે એક ધૂંબો મારીને ગોબો પાડી દે, કે બોલો દ્રાક્ષના પૈસા હતા એની કરતા ગોઠા લીધા, હા બધી પાલી ન હાલે અમુક જગ્યા હાલે. હમણાં એક જણો રાતે 10:30 ઓટે બેઠો બેઠો અંગ્રેજી ન્યૂઝ પેપર વાંચતો, બોલો તો હું એની પાસે ગયો, મેં ભાઈ અંગ્રેજી ન્યૂઝ પેપર વાંચો છો, મેં કીધું આ જાય 10:30 કેમ એવી રીતના, અરે મન કે કાંઈ નહીં આજ સવારમાં ભૂલમાં પેપર વાળો હોય કે છે ને ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી પેપર નાખી ગયો, અને આપણને તમને ખબર છે અંગ્રેજી તો એ કે 10 વાગ્યા પછી જ ફાવે છે. હમણાં એક જણાનું ઓપરેશન હતું હોસ્પિટલમાં, તો હોસ્પિટલમાં ઓપરેશન હતું ને, તો ડૉક્ટર સાહેબ કહે જો તમારા ઓપરેશનમાં તમને 2 સાઇડ ઇફેક્ટ આવશે, કાં તમારી યાદશક્તિ વહી જાય ને કાં તમારો હાથ આમ આમ ધ્રુસ છે, કે 2માંથી 1 આવશે, બોલો શું કરવું છે, બોલો કે કાંઈ વાંધો નહીં યાદશક્તિ ન જ આવી જોઈએ, હાથ ભલે ધ્રુજે હાલશે. તો એની ઘરવાળી કે પણ હાથ ધ્રુજે એવું શું કામ કરવું જોઈએ આપણે, એનો ઘરવાળો કે તને ખબર પડે કે હાથ ધ્રુજે ને કદાચ હું પેક બનાવું ને હાથ ધ્રુજતો હોય તો અડધું ઢોળાઈ જાય, તો એમાં વાંધો નહીં છે, યાદશક્તિ વહી જાય તો ખબર કેમ પડે કે માલ ક્યાંથી લાવવો હોય, બોટલ ક્યાંથી લાવી યાદ ન રહે, તો પછી ગોતવું ક્યાંથી, આવો વિચાર કરીને નથી. એક બેન હમણાં એને ઘરવાળાને કહેતા હતા, જે દારૂ પીવે એની ઉપર મારી હમદર્દી નથી હોતી, જે દારૂ પીવે એની ઉપર મારી હમદર્દી નથી હોતી, તો એનો ઘરવાળો કે પણ જેને દારૂ મળી જાય એને તારી હમદર્દી ને કરવી શું છે, એ કે દારૂ મળી જાય એને તારી હમદર્દી ને કઈ લેવાતી ન હોય. એક ભાઈને મેં કીધું, મેં તમે દારૂ મૂકી દીધો ને, બહુ સારી વાત કરી, મને કે હા મૂકી દીધો, મેં કેવી રીતના મૂક્યો, અરે મન કે એની વાત જ જવા દો, મેં કહ્યું તો ખરા કેવી રીતના મૂક્યો, અમારે પ્રોગ્રામમાં કોકને કહેવા થાય, અરે મન કે રાતે 1:30 વાગ્યા સુધી મેં મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને મોબાઈલ ગોત્યો, પછી ખબર પડી મોબાઈલ તમારા હાથમાં જ હતો, કે પછી તેડું આપણે દારૂ મૂકી દીધું, મોબાઈલ હાથમાં લીધે ફ્લેશ ચાલુ કરીને મોબાઈલ ગોતીએ આપણે તો દારૂ જ મૂકી દીધું. હમણાં એક જણો તો ધોમ પી ગયો અને વોટ્સઅપમાં આમ 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 ચેટિંગ કરતો હતો, એમાં વળી એને હું વિચાર આવ્યો વોઇસ પાસવર્ડ ફિટ કરો, કે તો એ આમ કહીને આમ મોબાઈલની અંદર આમ કહીને આમ વોઇસ પાસવર્ડ હજી ફિટ કરવા ગયો ને પોતાનો, ત્યાં બાજુમાંથી કૂતરું ભહીને વયું ગયું, અને આને ઓકે દબાઈ દીધું, નશામાં હતો ને, તો પછી હવે લોક ખુલે નહીં, એ અલગ 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 કૂતરાના મોઢા પાસે જઈને કૂતરાને ભણાવે, કૂતરું ભણે તો પણ લોક ખુલ્યો હતી, તો બીજે દિન સવારે 200 રૂપિયા આપી લોક કરે. એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ તમે વોટ્સઅપ વાપરો, મેં કીધું હા,
તો મને કે નંબર દો ને, મેં તાર નંબર ને શું કરવો છે? મને કે જો મારી પાસે 20 જણાના નંબર તો છે, કે તમે આપો ને એટલે 21 જણા નંબર થાય. પણ મેં કે તારે 21 જણા નંબર ને શું કરવા છે? મને કે ઓલા ચમત્કારી મેસેજ નથી આવતા, 11 જણાને મોકલો, 21 જણાને મોકલો, તમારું કામ થઈ જાય. એમાં કે 21 જણા વાળો એક મેસેજ આવ્યો છે મારી પાસે, એક જણો ઘટે છે. તમે તમારો નંબર સેવ કરો એટલે 21 ને ઘરે મોકલી દો. મારો છોકરો છે ને મોટો, એનું ક્યાંય થતું નથી, જરાક હોય તમારા ધ્યાનમાં હોય તો ક્યાંક ગોતો ને. બોલો કસ્ટમર કેર વાળો કે દાદા હું વાંઢો છું, મેં મારું ગોતી નથી, તમારા છોકરાને કેમ બોલો? આવા કામ હોતું? એક જણો મને કહેતો હતો, મને કે મારી ઘરવાળી 80ની અને હું 60નો. તો મેં કીધું એટલો બધો ફરક છે? મને કે ઉંમરની વાત નથી કરતો. મેં તો અરે મને કે વજન 80ની છે, કોઈની એમ ન કહેતો મારી ઘરવાળી 80ની, હું 60નો. ઊંધું હમજ છે લોકો. એક જણો નગરી મોટી મોટી જ કર્યા કરે. બોલો અમુકને ટેવ હોય મોટી મોટી કરવાની. આપણે એમ કહીએ ના ઘડિયાળ, અરે આ ઘડિયાળ કે આમ જો ફલાણા દેશમાંથી લાવ્યો હોય છે, આવી ઘડિયાળ અહીં મળે જ નહીં. આપણે કપડું આ ફલાણી જગ્યાએ લાવ્યો, આવું કપડું અહીં મળે જ નહીં. કે આપણે આ કઈ આ વસ્તુ કે આ ફલાણી જગ્યાએ લાવ્યો, આ મળે જ નહીં. એક દી મેં કીધું મારે અમદાવાદ જવું છે. મને કે ટ્રેનમાં જવું છે કે બસમાં જવું છે? મેં કીધું ભાઈ બસમાં કે ટ્રેનમાં જાય? મને કે ન જવાય, મને કે સમય બગડે, મને કે પ્લેનમાં આવ્યું જવાય, કે ટેકનોલોજીનો ઉપયોગ કરાય. ગમે એ વાતમાં ટેકનોલોજી લાવે. આપણે એમ કે ફલાણી જગ્યાએ જવું, મને કે ફોનમાં વાત કરી લેવાય, ટેકનોલોજીનો ઉપયોગ કરાય. બરાબર. એમાં હમણાં એક દી અમે બધા એક ઓફિસે બેઠા હતા ને, તો મેં કીધું પેપર અંબાઈ, તો મને કે આ મોબાઈલના જમાનામાં પેપર વાંચવું છે? મને કે ટેકનોલોજીનો ઉપયોગ કરાય. મને કે જો આપણી પાસે 70,000 વાળો મોબાઈલ છે, એણે મને મોબાઈલ આપ્યો ને તો મેં ફેરવીને દિવાલમાં ઘા કર્યો. મને કે આવી રીતના મોબાઈલનો ઘા કરાય? મેં કીધું મારે મચ્છર મારવું હતું. મેં કીધું જે જોતું જ્યારે એક જો ઇલેક્ટ્રોનિકની દુકાને ગયો, એ કે કાળા કલરનો ગલોપ આપો, કાળા કલરનો. તો અંદર બેઠો તો ને, એને મજાક ઉજી કે કાળા કલરનો ગલોપ તારે શું કરવો છે? એ કે બપોરે અંધારું કરીને હોવું છે. અમારે ગોસીમાં રોતા હતા. બોલો હિપકા ભરી ભરીને રોવા. મેં કીધું મારી હું કામ રોવો છો આ ઉંમરે? અરે મન કે તારા દાદાએ ગજબ કરી. મેં હું ગજબ કરી? મન કે આ ઉંમરે કોકના પ્રેમમાં પડ્યા. મેં કીધું તમને કેવી રીતના ખબર પડી? મન કે એને જબ્બાની ખિસ્સામાં સાઇન લાઈન પડી તો નીકળ્યું. ક્યાં દાદા આવ્યા? મેં દાદા આ શું તમે આ દોશીમાં કે છે તમારા ખીચામાંથી ચાંદલાન પડીકું નીકળ્યું? અરે દાદા કે તારી હાટું લાવ્યો છે, કે કટલરીની દુકાને 1.5 કલાક ઉભો રહ્યો તો એ તો મેળ પડ્યો છે, મૂળ ભાભો બટકાવીને લાવેલો, સમજ્યા? એક ગામની અંદર એક દોશીમાં હતા, પણ કરા ફાડ્યો. એ દોશીમાં એવા હતા કે જો એને તમારા પ્રસંગમાં ગણો નહીં ને તો એ દોશીમાં પ્રસંગ બગાડે, આવા કરા ફાડ દોશીમાં. અને બરાબર એમ કે ગામમાં ગમે પ્રસંગ હોય એટલે ડોશીમાં કેવું પડે. એમાં એક ભાઈના છોકરાની હગાઈ હતી અને છોકરીવાળા હગાઈ કરવા આવવાના હતા. આ ભાઈએ ઘણા ખરાને કીધું, પણ આ માડીને ન કીધું. અને માડીને ન કીધું અને છોકરો બરાબર એમ કે મુંબઈ નોકરી કરે, છોકરો ગામડે આવી ગયો અને આ ડોશીમાંને કીધું નહીં. અને બરાબર હવારના પોરમાં હગાઈનો પ્રસંગ હાલે અન ડોશીમાં આવ્યા હો. આવીને ઓલા ભાઈને કે મેં ક્યારે કીધું કે તમારો છોકરો દારૂ પીવે છે, તમારો છોકરો મુંબઈની અંદર બધે રખડ્યા કરે છે, આવું મેં તમને ક્યારે કીધું? તમે એમ કહો છો ગામની અંદર આવી વાતો કરે છે. મેં કોઈને નથી કીધું કે તમારો છોકરો દારૂ પીવે છે. મને ખબર નથી તમારો છોકરો દારૂ પીવે કે નથી પીતો, પણ મેં કોઈને નથી કીધું. તમે મારું નામ ન દેતા મહેરબાની કરીને. તમારો છોકરો બદનામ છે, હું બદનામ નથી. આમ કહીને ડોશીમાં મીડે બાંધો તો ઓલા છોકરીવાળા વૈયા ગયા. એને એમ કે આચીને દારૂ પીતો હશે. બોલો પ્રસંગ બગાડે એટલે બગાડે, પછી ગામવાળાએ કીધું તમે તમે પીવતું ને આ ડોશીમાં નામંત્રણ આપજો, નકર આ પ્રસંગ બગાડશે. આણે કેટલાય ના પ્રસંગ બગાડ્યા છે, કે આ ગામમાં જેટલા વાંઢા આટા મારે છે ને એ બધા આણે જ પ્રસંગ બગાડ્યા છે. મારે એક જણો કે ગામમાં ક્યાંક વેચતો હતો, આ ડોશીમાં જ આમાં મળ્યા ને. તો ડોશીમાંને કે માડી, તો કે બેટા હું વેચશો? એ કે ડોશીમાં હું વેચું છું જુવાન થવાની દવા, તમારે લેવી છે? ડોશીમાં કે નારે ના રહેવા દે, કે પછી હું તારી દવા લઉં અને જુવાન થઈ જાઉં તો મારું પેન્શન બંધ થઈ જાય ને. આઠે કોર આનંદ હતો. એક જણો મારી પાસે, મને કે ઉષાદ ભાત, તો મેં મારા બાપાનું સપનું પૂરું કર્યું. મેં તો તારા બાપાનું સપનું શું હતું? અરે મને કે મારા બાપાનું સપનું હતું કે મારો છોકરો મોટો થઈ અને દુશ્મનના દાંત ખાટા કરી આવશે. મેં કીધું તે પૂરું કર્યું? મને કે હા. મેં કેવી રીતના પૂરું કર્યું? મને કે દુશ્મનોને બધાને કાતરા ખવડાય એવું.
એટલે પાછા મનકે માર દાદા તો એવા લડવૈયા હતા કે દુશ્મનોના પગ કાપી નાખે. મેં કીધું માથા નો કાપ્યા, મનકી તો પેલા કોઈ કાપી ગયું હોય ને, માથા કોઈ કાપી ગયું હોય એને એને બાપો પગ કાપી આવતા. એક જણાને એને બાપા હામાં મર્યા, કે બેટા એ કે તારા બુસ્કોટના બટન કેમ તૂટી ગયા છે? એ કે બાપા મારે બજારમાં એક જણા બાંધવાન થયું ને, તો એ તોડે એ પેલા તોડીને મેં ખીચામાં નાખી દીધા. એ કે ખીચામાં કાઢીને કે લ્યો બાપા ગણી લ્યો બધા પૂરા છે. આના હું વખાણ કરો, બોલો પોતે પોતે બુટન તોડી નાખે. હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા, તમને મારા હગા નથી ગમતા, તમને મારા હગા નથી ગમતા. એ કે તમને મારા હગા જરા કંઈ નથી ગમતા. એનો ઘરવાળો કે, હોય ગાંડી તારા બધા હગા મને ગમે. એ કે કોણ ગમે છે? ત્યારે આ ભાઈ બોલ્યો કે તારા હાહારા ગમે, તારી હાહું ગમે, તારો દેર ગમે, તારી નણંદ ગમે. બોલો એ ઘરના ઘરને ગણાવતું કે તારા હગા બધા મને ગમે. બોલ હમણાં એક જણો ઘરે આવ્યો ને થાક્યો પાક્યો, ટિફિન લઈને ટિફિન આમ મૂક્યો આમ દરવાજાને બહાર, અને ટિફિન મૂકી અને ઘરની અંદર આવી અને બરાબર ઘરમાં આવ્યો ને તો એને છોકરાને કીધું, બેટા આ તારી મમ્મી કેમ આજ કાંઈ બોલતી નથી, મૂંગી મૂંગી આટા મારે છે? તો છોકરો કે, પપ્પા એ હમણાં નહીં બોલે. કેમ? એ કે એને બપોરે લિપસ્ટિક માંગી ને તો મેં ફેવી કિક આપી દીધી. એ એને બાપા કે, વાહ બેટા વાહ બેટા, આ કામ તે સારું કર્યું. કે એક બેન તો અવળો મોટો અંબોડો બાંધીને આટા મારતા. બોલો તો બે ત્રણ બાઈ ભેગી થઈને બેન પાસે ગયા. કે તમે કયું તેલ વાપરો છો? અંબોડો બહુ મોટો છે બેન. કે તેલ નથી વાપરતી. તો એ કે એમાં તમારા ભાઈને ટિફિન ભરાવ્યું છે. એક બેન એના છોકરાને કહેતા હતા, બેટા મેરે લાલ તેરી આંખ આંખ મેં ક્યું નમી હે, મેરે લાલ તેરે આંખ મેં ક્યું નમી હે. તો છોકરો કે, માં તેરે ઘર મેં બહુ કી કમી હે. એટલે મારે લગ્ન કરી દીધું બહુ લિયા હોય. એક દાદા મને કહેતા તો હમણાં, મન કે અત્યારનો પ્રેમ તો તમે જોવો. મન કે મેં હું વાત કરો, મન કે આ અમારા સમયની અંદર કે અમને 15 છોકરીઓ ના પાડી દેતી ને દાદા મને કહેતા હતા કે 15 છોકરીઓ ના પાડી દે તો અમે નખઈ ન કાપતા. કે અને અત્યારના છોકરાને એક છોકરી ના પાડી દે ને તે હાથની નસું કાપી નાખે. બોલો અત્યારના છોકરાને એક છોકરી ના પાડી દે તો હાથની નસું કાપી નાખે. અને અમારા સમયની અંદર અમે નખઈ ન કાપતા. કે મને કે કોઈ પણ છોકરાને કે છોકરી ના પાડી દે ને એટલે મૂંઝાવાનું નહીં. કે છોકરો હોય છોકરી હોય કે બેમાંથી એક મૂંઝાવાનું નહીં. કે એમ કહેવાય કે આપણા શહેરની અંદર કે આપણા ગામની અંદર ઊંચામાં ઊંચી ઇમારત હોય ને એની ઉપર ચડી જાઓ અને વિચાર કરો કે અવડી મોટી દુનિયા છે, બીજી મળી જાય અથવા બીજો મળી જાય. આનંદથી લહેરથી જીવી લેવું. હા, અને અત્યારનો પ્રેમ તો કેવો થઈ ગયો હોય છે, મળી જાય ને છોકરી મળી જાય ને તો બલ્લે બલ્લે, અને જો ન મળે ને તો અગલે મોહલ્લે. હમણાં એક એક છોકરીએ એના ફિયાન્સને મેસેજ કર્યો, કોઈ પથ્થર છે ના મારો મેરે દીવાને કો. તો ભૂલમાં બીજા નંબરમાં વયો ગયો. તો એણે હામો મેસેજ કર્યો કે બોમ્બ કા જમાના હૈ ઉડા દે સાલે કો. હમણાં એક બેને તો એને ઘરવાળાને ફોન કર્યો, હાલો હા આપણે છે ને બેમાંથી ત્રણ થવાના છે. તે એનો ઘરવાળો ખુશ થઈ ગયો, હે તને કેવી રીતના ખબર પડી? એ કે હમણાં મારા બાનો ફોન આવ્યો, તે અહીં રહેવા આવે છે ને હવે. લે હવે એની બા આવવાની, આ ભાઈને હા હું આવવાની, બેમાં ત્રણ થવાના. હમણાં એક બેન તો સિરિયલ જોતા હતા, એવા સિરિયલમાં મશગુલ થઈ ગયેલા ને, એવા સિરિયલમાં મશગુલ થઈ ગયેલા ને, ત્યાં એનો ઘરવાળો આવ્યો, આવીને કે મેચ કર મેચ. આ કે નથી કરવી. એ કે મેચ કર. એ કે નથી કરવી. મેચ કર. તો કે નથી કરવી. તો કે જોઈ લઈશ. તેની ઘરવાળી કે હું જોઈ લઈશ? એ કે આ સિરિયલ જોઈ લઈ. એક જણો તમને આમામામામ કરતો, આમામામામ આમામામામ કરતો, આમામામામ. મેં કીધું હું કરશો? મન કે ડાળિયા ખાઉં. ડાળિયા? મેં કીધું ડાળિયા ક્યાં? મન કે મનમાં ખાઉં. મનમાં? મેં કીધું મનમાં ખાવી હોય તો બધા આમ ખાને કીધું, ડાળિયા હું કામ ખાસ. અમુક અમુક લોકો સપનામાં હારું ન વિચારીએ. જો આમાં મમ્મી કરું તો બદામ ખા ને કાજુ ખા, કિસમિસ ખા. હમણાં એક જણો દવાખાને ગયો. બોલો તો બપોરનો 3 વાગ્યા દવાખાને જઈને બેઠો ને ડૉક્ટર સાહેબ 5 વાગ્યા આવ્યા. તો ડૉક્ટર સાહેબ કે બોલો હું થાય? કે મને વિચાર આવ્યા રાખે નકરા. ડૉક્ટર સાહેબ કે હું વિચાર આવે? એ કે નકરા મને એવા જ વિચાર આવ્યા રાખે કે જો ને હું ક્યાં અહીંયા દવાખાને આવ્યો ને તો એ કે મને વિચાર આવ્યો કે અવડું સરસ મજાનું ડૉક્ટર સાહેબે દવાખાનું બનાવ્યું છે, આના માટે ડૉક્ટર સાહેબે કેટલું ભણ્યા હશે,
ડોક્ટર સાહેબ ભણ્યા પછી ડોક્ટર સાહેબ આ દવાખાનું બનાવવા માટે લોન લીધી છે, પછી ડોક્ટર સાહેબને લોનના અત્યારે આ ઘરાકી કંઈ છે નહીં, અત્યારે કોઈ અહીંયા દર્દી દેખાતા નથી, એટલે ડોક્ટર સાહેબને કંઈ હપ્તા બપ્તા ભરાતા નહીં હોય, એટલે ડોક્ટર સાહેબને રાતે નીંદર નહીં આવતી હોય, એટલે ડોક્ટર સાહેબ બપોરે સુઈ જતા હશે, એટલે 5 વાગે આવતા છે, આવા બધા વિચાર આવે. બોલો એ ડોક્ટર સાહેબ વિચારવા પડી ગયો. હા, એ ડોક્ટર સાહેબને ખબર નથી હપ્તા બપ્તા મારે નહીં ભરાતા હોય, ડોક્ટર સાહેબ વિચારવા પડે. અને આ ભાઈ અમુક અમુક તો બીજાને ભૂમરે નાખી દેવા. હમણાં એક જણા એની ઘરવાળીને ફોન કર્યો ઓફિસથી, હાલો આપણે એ બેડરૂમમાં જા અને કોમ્પ્યુટર ચાલુ કર. એટલે એની ઘરવાળીએ કોમ્પ્યુટર ચાલુ કર્યું. હા, કોમ્પ્યુટર ચાલુ કર્યું ને હવે રાઈટ ક્લિક કર. રાઈટ ક્લિક કર્યું, એક ફોલ્ડર ખુલ્યું. એ કે હા ખુલ્યું. હવે ઉપર જો તો શું છે? એ કે પંખો છે, પંખો. બોલાય ફોન કાપી નાખી. પંખાની દીકરી ક્યાં થાય? એને આમ ઉપર જોયું તો પંખો છે. બોલો ફોલ્ડરમાં કરે તો ઉપર શું છે જોયું. એક બેન પોલીસ સ્ટેશને ગયા. બોલો પોલીસ સ્ટેશન જઈને કે સાહેબ મારો પતિ 8 દિવસ ખોવાઈ ગયો છે, એની મેં ફરિયાદ લખાવી હતી, કાંઈ મારા પતિનો પત્તો મળ્યો કે નહીં? તો લા સાહેબ કે એમાં એવું છે, મોજું મળ્યું હતું તો અમે કૂતરાને હુંઘાડ્યું છે, તો કૂતરો થઈ ગયો છે બે ભાન. તો એ ભાનમાં આવે પછી આગળની તપાસ ચાલુ કરીએ. હવે 8-10 દિવસ મોજા કૂતરા હુંઘાડ્યા, કૂતરું બે ભાન થઈ ગયું. બોલો કીધું સારા કપડા કરે, સારા મોજા કરે, રોજ નાઈ લ્યો ભાઈ, નાઈ લેવું ખાઈ લેવું. એક બેન તો કટલેરી વાળા દુકાન જઈને કટલેરી વાળા ગગલાવતા એ કે આ તમારે ત્યાંથી હાથી દાંતની ચૂંટલી લઈ ગઈ નહીં કે આ તો નકલી છે કે. તો દુકાન વાળો કે હાથી ચોખઠા પહેરતા છે કે? એમ નથી કેતો મેં બટકાવી દીધી. હાથી કે ચોખઠા પહેરતા છે? હાથી સ્કૂલની અંદર ટીચરે લખ્યું હું સુંદર છું અને કયો કાળ કહેવાય? તો એક છોકરો ઉભો થયો કે બેન ભૂતકાળ. હમણાં એક સ્કૂલની અંદર એક છોકરાને ભણવા મૂક્યો ને પેલા ધોરણમાં, તો છોકરો રોવા માંડ્યો. તો સાહેબ માથે હાથ ફેરવીને કે રો છો હું કામ? કે સાહેબ મારે અહીંયા 7 વર્ષ કાઢવાના. સાહેબ કે એ ઉપાધિ કરમાં તારી, મારી સામું જો મારે અહીં 35 વર્ષ કાઢવાના છે. એક છોકરો તમ કે બિલ્ડિંગ નું પાર્કિંગ હોય ને, પાર્કિંગમાં બેઠો બેઠો પેટ્રોલ ચોરતો. બોલો આમ ગાડીનો કોક ખોલી નળી કાઢીને આમ બોટલમાં પેટ્રોલ ભરતો, પેટ્રોલ ચોરતો હતો. મેં કીધું એ પેટ્રોલ ચોરશો? મેં કીધું. ઉભો રહે તારા બાપાને કહું છું. મેં કીધું ક્યાં તારા બાપા? મને કે જો એ હામમાં પાર્કિંગમાં ઓલાની ગાડીમાંથી બેટરી કાઢે છે. હમણાં એક જણો હાલ્યો જતો હતો, નવે નવા કપડા પહેરેલા, શૂટ બૂટ, અને બરાબર હાલ્યો જતો હતો ને માથે કબૂતર ચેરકું. તો ઉપર જોઈને કે હારું છે હોય કે? મેં કીધું આ કબૂતર ચેરકું એમાં હારું? મને કે હારું જ ને, હારું છે. મને કે આ ભેંસ કે બળદ નથી ઉડતા, નકર હું હાલત થતી કે? બોલો નેગેટિવ વાતને પણ એને પોઝિટિવ લીધી સાહેબ. એમ કોઈ પણ આપણી ઉપર મુસીબત આફત આવી જાય ને, તો આપણે એ ગમે એ વસ્તુ આપણી યાર થઈ હોય ને, આપણે એને પોઝિટિવ રીતે જોઈએ ને, તો આપણું દુઃખ 50% ઓછું થઈ જાય. બોલો 50% આપણું દુઃખ ઘટી જાય સાહેબ. હમણાં ગામડા ગામમાં ચોરી થઈ ને, તો ગામડા ગામમાં ચોરી થઈ તો બરાબર એમ કે ચોરી થઈ ને, એટલે સાહેબ આવ્યા, આવીને ચોરે પાસે બધા બેઠા થઈને પૂછ્યું આ ગામમાં ચોરી થઈ છે, કોઈને ખબર છે આમાં કે કોણ ચોર હશે? એક જણો કે હા મને ખબર છે. તો સાહેબ કે હાલો બેસી જાઓ ગાડીમાં. ગાડીને બેસી ગયા, પોલીસ સ્ટેશન લઈ ગયા. તો કે નાસ્તો કરાવો, રસ્તામાં નાસ્તો પાણી કરાવ્યા. પછી પોલીસ સ્ટેશન જઈને પૂછ્યું કે બોલો એમાં કોણે ચોરી કરી છે? ઓલો કે જોજો સાહેબ, જે હશે ને જેણે ચોરી કરી છે ને નક્કી ચોર જ હશે. કે તમને ખબર છે કે ચોર કોણ હતો? એ નામ દે. હમણાં એક છોકરો રખડતો હતો, મેં એને કીધું, મેં કીધું આ છોકરો કોનો છે? મને કે એ ખબર નથી કોનો છે, પણ નક્કી કોક બેનનો હશે કે. તો મેં કીધું છોકરો બેનનો જ હોય ભાઈ. આવા અઘરા અમુક જવાબ દીધો. હમણાં એક ડૉક્ટર સાહેબ એક ભાઈને કહેતા હતા કે આ નિમોનિયાની પહેલાં ક્યારેય તકલીફ થયેલી તમને? નિમોનિયાની ક્યારેય તકલીફ થયેલી? ઓલો કે હા થયેલી ને.
ક્યારે થયેલી? એ કે હું સ્કૂલમાં ભણતો હતો અને સાહેબે એનો સ્પેલિંગ પૂછ્યો ને ત્યારે તકલીફ થઈ હતી. હમણાં એક છોકરો છે ને સમોસા લેવા ગયો, બોલો તો ઓલા સમોસાવાળા ભાઈ ને કે સમોસા આપો, તો ઓલા સમોસાવાળા ભાઈ કે પાર્સલ કરી દઉં, કે ના રે ના પેન ડ્રાઈવમાં નાખી દો, સમોસાનું ફોલ્ડર બનાવીને એમાં નાખી દો. આ ટેકનોલોજીના માધ્યમથી સાહેબ તમે ટેકનોલોજીને વંદન છે, ટેકનોલોજીને પ્રણામ છે, ટેકનોલોજીની કોઈ ટીકા નથી સાહેબ, પણ ગમે એટલી ટેકનોલોજી આગળ વધી જાય ને, પણ ગૂગલથી કોઈ દિવસ રોટલી ડાઉનલોડ ન થાય સાહેબ. એ તો આપણા એમ કહેવાય ખેડૂતના ખેતરમાંથી રોટલી આવે, અનાજ આવે અને એની રોટલી બને સાહેબ. એટલે તમે જ્યારે જમવા બેહો ને ત્યારે આ દેશના ખેડૂતને ધન્યવાદ આપજો, એના માટે પ્રાર્થના કરજો કે જે પરિવારના જે ખેડૂતના ખેતરમાંથી આ અનાજ આવ્યું છે ને એનું તમે ભલું કરજો ભગવાન, અને એને સલામત રાખજો, એને શક્તિ આપજો અને એની રક્ષા કરજો. અને જ્યારે રાત્રે આપણે સુવા જઈને ત્યારે આ દેશના સૈનિકો માટે પ્રાર્થના કરજો, દુઆ કરજો, કારણ કે આ દેશની રક્ષા માટે સૈનિકો સરહદ ઉપર ઊભા છે ને ત્યારે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. એટલા માટે દેશના સૈનિકો માટે અને આ દેશના ખેડૂતો માટે પ્રાર્થના કરજો, દુઆ કરજો, કારણ કે આ બે સલામત હશે તો આપણને કોઈ દિવસ કાંઈ વાંધો નહીં આવે. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મોટું હૃદય રાખી અને આપ માફ કરશો, અને અમારી સમગ્ર ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ધન્યવાદ.